Hello dear students, welcome back to the YouTube channel Electrotech CC. Exams આવી રહી છે, GTU ની exam ની date પણ આવી ગઈ છે, એટલા માટે ઘણા બધા students ને digital electronics કે digital fundamental નું tension ધીમે ધીમે વધતું જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ મેગા વિડિયો લેક્ચર સિરીઝ મેં ડિઝાઇન કરી છે કે જેના અંદર હું તમને ડિજિટલ ફંડામેન્ટલ નો આખો સિલેબસ છે એનું ક્વિક રિવિઝન કરાવવાનો છું. ઓકે, જે જે ટોપિક એક્ઝામ ઓરિએન્ટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનું ખાસ કઈ રીતે પ્રિપેર કરવું, કઈ રીતે એના એક્ઝામ્પલ સોલ્વ કરવા, એના માટે આ વિડિયો લેક્ચર સિરીઝ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે લોકોએ સેમેસ્ટર શરૂ થયું ત્યારથી આખો સબ્જેક્ટ છે વન બાય વન લેક્ચર જોઈને આખો વ્યવસ્થિત પ્રિપેર કર્યો છે, એમના માટે આ મેગા લેક્ચર સિરીઝ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ક્વિક રિવિઝન માટે ઉપયોગી થવાની છે. જે લોકોએ અમુક વિડીયો જોયા છે, અમુક વિડીયો નથી જોયા, એના કોન્સેપ્ટ અધૂરા છે, એ લોકો માટે પણ આ વિડીયો લેક્ચર સિરીઝ છે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ટોટલી આખો સિલેબસ છે હું તમને ગુજરાતીમાં આખો કમ્પ્લીટ કરાવવાનો છું કે કઈ રીતે હવે ઓછા ટાઈમની અંદર આ સબ્જેક્ટ પ્રિપેર કરીને સારામાં સારા માર્ક્સ કવર કરવા. ઓકે, જીટીયુના પેપર તમે નોર્મલી જોતા હો છો તો મોટા ભાગના ક્વેશ્ચન એવા હોય છે કે જે કોન્સેપ્ટ વાઇઝ રિપીટ થતા હોય છે. ઓકે, એની અંદર કોઈ વસ્તુ ચેન્જ થાય તો એની અંદર ખાલી નંબર ચેન્જ થતા હોય છે, કોઈ એક્ઝામ્પલ આપ્યું હોય તો નંબર ચેન્જ થતા હોય છે, બાકી કોન્સેપ્ચ્યુઅલ એકના એક ક્વેશ્ચન તમને મોટા ભાગે રિપીટ થતા જોવા મળે છે. ઓકે, તો હવે ઓછા ટાઈમની અંદર, કારણ કે જીટીયુની ડેટ આવી ગઈ છે, એક્ઝામ ક્યારે છે એ તમને ખબર છે, હવે ઓછા ટાઈમની અંદર આખો સિલેબસ છે બહુ વ્યવસ્થિત રીતે જો રિવાઇઝ કરવો હોય તો એના માટે આ વિડીયો લેક્ચર સિરીઝ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાની છે. ઓકે, તો આ વિડીયો લેક્ચરની શરૂઆત આપણે કરવાના છીએ ડિજિટલ ફંડામેન્ટલથી. ઓકે, જે તમારી બુકનું ફર્સ્ટ ચેપ્ટર છે ડિજિટલ ફંડામેન્ટલ, જે લોકો આઈટીમાં છે કે કમ્પ્યુટરમાં છે કે ઇલેક્ટ્રોનિક્સની અંદર છે એ લોકોને ફર્સ્ટ ચેપ્ટર ડિજિટલ ફંડામેન્ટલનું જોવા મળશે. અને એ ચેપ્ટરની અંદર આપણે શરૂ કરવાના છીએ સૌથી પહેલા નંબર સિસ્ટમથી, કે નંબર સિસ્ટમ શું છે, કઈ કઈ નંબર સિસ્ટમ છે. નંબર સિસ્ટમનો ક્વેશ્ચન બહુ ઓછા ભાગે એક્ઝામમાં પૂછાતો હોય છે, પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે દર વખતે એક્ઝામમાં પૂછાતો હોય છે, એ છે નંબર કન્વર્ઝન. કોઈ એક ટાઈપનો નંબર આપ્યો હોય અને બીજા ટાઈપના નંબરમાં એને કન્વર્ટ કરવાનો હોય, તો આ ક્વેશ્ચન એવો છે જે દરેક વખતે એક્ઝામમાં પૂછાતો હોય છે. તો નંબર કન્વર્ઝન સમજતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે નંબર સિસ્ટમ શું છે. ઓકે, નંબર સિસ્ટમ એક વખત ખબર પડી જશે તો નંબર કન્વર્ઝનની પ્રોસેસ જ સમજવાની રહેશે કે એક નંબર સિસ્ટમમાંથી બીજી નંબર સિસ્ટમમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય. ઓકે, તો નંબર કન્વર્ઝનનો જે ટોપિક છે એ એક્ઝામમાં 100% પૂછાવાનો છે. ઓકે, એટલા માટે તમારે વ્યવસ્થિત પ્રિપેર કરવો પડશે. એક પણ જીટીયુનું પેપર એવું નહીં હોય કે જેની અંદર નંબર કન્વર્ઝનનો એક્ઝામ્પલ પૂછાયો ન હોય, પણ કયો નંબર કન્વર્ઝન પૂછાશે એ કહી શકાય નહીં. તો આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે વ્યવસ્થિત પ્રિપેર કરશું. એના પછીનું છે કોમ્પ્લિમેન્ટ્સ ઓફ નંબર્સ. કોઈ બે નંબર આપ્યા હોય એના સબટ્રેક્શન કરવાના એક્ઝામ્પલ દર વખતે જીટીયુમાં પૂછાતા હોય છે. ઓકે, તો કોમ્પ્લિમેન્ટ્સનો યુઝ કરીને તમે કોઈ બે નંબરના સબટ્રેક્શન કરી શકો છો. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, સેકન્ડ કોમ્પ્લિમેન્ટ, નાઇન્થ કોમ્પ્લિમેન્ટ કે ટેન્થ કોમ્પ્લિમેન્ટ. જે લોકોએ પ્રિપેર કર્યું છે એને આ દરેક વસ્તુ ખબર હશે, જે લોકોએ નથી કર્યું એને આ વિડીયો લેક્ચર થ્રુ હવે ખબર પડશે. ઓકે, તો કોમ્પ્લિમેન્ટ્સના એક્ઝામ્પલ છે એ લખી લેજો, 100% પૂછાય છે. નંબર કન્વર્ઝનના એક્ઝામ્પલ 100% પૂછાતા હોય છે. ઓકે, એના પછીનો જે ટોપિક રહેશે એ છે બાઇનરી, ઓક્ટલ, હેક્સાડેસિમલ, એરિથમેટિક. એટલે કે બાઇનરી નંબરના એડિશન, સબટ્રેક્શન, ઓક્ટલ નંબર સિસ્ટમ કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ ના એડિશન કે સબટ્રેક્શન કઈ રીતે કરવા. બહુ ઓછી વખત એક્ઝામમાં પૂછાયો છે, પણ જો પૂછાય તો આ 4 માર્ક્સનો ક્વેશ્ચન હોઈ શકે. ઓકે, એટલા માટે આપણે રિવાઇઝ કરશું, એના કોન્સેપ્ટ જોશું. અને લાસ્ટ ટોપિક એ પણ ફરી વખત ઇમ્પોર્ટન્ટ છે, જો કોમ્પ્લિમેન્ટ કે નંબર સિસ્ટમ કન્વર્ઝન ના પૂછાય તો 7 માર્કનો પ્રશ્ન પૂછાય બાઇનરી કોડ્સ. ઓકે, આલ્ફા ન્યુમેરિક કોડ શું છે, હેમિંગ કોડ શું છે, હેમિંગ કોડના એક્ઝામ્પલ પૂછાઈ શકે. ઓકે, તો આ જે ટોપિક છે એ દરેક ટોપિક એવા છે કે જે ઇમ્પોર્ટન્ટ છે અને કોન્સેપ્ટ વાઇઝ જો તમને ખબર હોય તો તમે ઇઝીલી માર્ક્સ કવર કરી શકો. ડિજિટલ ફંડામેન્ટલ એક એવો સબ્જેક્ટ છે કે જેને તમે ઇઝીલી પ્રિપેર પણ કરી શકો છો અને ઇઝીલી એમાં ડબલ એ ગ્રેડ પણ લાવી શકો છો. પણ એના માટે તમને સાચી મેથડ ખબર હોવી જોઈએ કે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો એની અંદર મેથડ ખબર હોય તો પછી એની અંદર નંબર કાંઈ પણ આપ્યા હોય તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો. પણ જો તમે પ્રિપેર વ્યવસ્થિત સમજીને ના કરો તો સૌથી અઘરામાં અઘરો સબ્જેક્ટ પણ લાગી શકે. ઓકે, તો આપણે બહુ ઇઝીલી મેથડ સમજતા સમજતા આખા સબ્જેક્ટને પ્રિપેર કરવો છે, એટલા માટે આ ક્વિક રિવિઝનનો વિડીયો લેક્ચર હું બનાવું છું. ઓકે, તો શરૂ કરીએ હવે નંબર સિસ્ટમથી, કે નંબર સિસ્ટમ શું છે. નંબર સિસ્ટમ સમજતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે ડિજિટલ સિગ્નલ અથવા તો ટાઈપ્સ ઓફ સિગ્નલ
અથવા તો ક્યાં ક્યાં ટાઈપના સિગ્નલ હોય છે. ઓકે, આપણે શરૂઆત લેક્ચરની કે વિડીયો લેક્ચર સિરીઝની અહીંથી કરી હતી. ઓકે, જો તમને આજે જે ટોપિક મેં તમને કીધા છે કે આટલા આટલા ઇમ્પોર્ટન્ટ છે એને ફરી વખત તમારે રિવાઇઝ કરવા હોય તો ઓલરેડી મેં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નામની એક પ્લેલિસ્ટ બનાવેલી છે કે જેની અંદર આ દરેક ટોપિકને મેં ડિટેલમાં તમને સમજાવ્યા છે. ઓકે, એક એક ટોપિકની અંદર 30-30 મિનિટના મેં વિડીયો લેક્ચર બનાવીને તમને શેર કર્યા છે. એ વિડીયો લેક્ચર તમારે જોવા હોય તો અહીંયા જે આઈ બટન આવે એ આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમે એ દરેક વિડીયો ડિટેલમાં જોઈ શકશો. ઓકે, પણ એની અંદર એવું થતું હતું કે ઘણાને ઇંગ્લિશમાં કે હિન્દીની અંદર પ્રોબ્લેમ હતો, એટલે મેં ફરી વખત જે આ ક્વિક રિવિઝનની જે વિડીયો લેક્ચર સિરીઝ બનાવી છે એ ગુજરાતીમાં બનાવી છે કે તમે આરામથી દરેક વસ્તુ છે ઓછા ટાઈમની અંદર પ્રિપેર કરી શકો. ઓકે, તો જો એ વિડીયો લેક્ચર તમારે જોવા હોય તો એ પણ તમે જોઈ શકો છો અને અહીંયા તમે એનું ક્વિક રિવિઝન પણ કરી શકો છો. ઓકે, તો આપણે જોયું હતું કે અહીંયા જે સિગ્નલ્સ હોય છે એના બેઝિક બે ટાઈપ છે, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. એનાલોગ સિગ્નલની અંદર કન્ટિન્યુઅસ ટાઈમ સાથે કન્ટિન્યુઅસ વેલ્યુ આવે છે, એટલે કે જો હું આને ટાઈમ એક્સિસ કહું અને અહીંયા એમ્પ્લિટ્યુડ પ્લસ વી અને માઇનસ વી થી રિપ્રેઝેન્ટ કરું, તો જો અહીંયા 0 લખીએ, અહીંયા ફોર એક્ઝામ્પલ ટી ડિવાઈડ બાય 2 લખીએ અને અહીંયા ટી ટાઈમ પિરિયડ થાય છે, તો કન્ટિન્યુઅસ ટાઈમ સાથે કન્ટિન્યુઅસ અહીંયા એમ્પ્લિટ્યુડ તમને જોવા મળે છે. એટલે કે કન્ટિન્યુઅસ ટાઈમ સાથે કન્ટિન્યુઅસ વેલ્યુ તમને મળે તો એને એનાલોગ સિગ્નલ કહી શકાય. ઓકે, કન્ટિન્યુઅસ ટાઈમ સાથે કન્ટિન્યુઅસ એમ્પ્લિટ્યુડ. ઓકે, જ્યારે ડિજિટલ સિગ્નલની અંદર શું થશે, તો કે આ જે ડિજિટલ સિગ્નલનો વેવફોર્મ છે એની અંદર ટાઈમ અને વેલ્યુ છે એની અંદર તમને ડિસ્ટિંક્ટ ફોર્મમાં જોવા મળશે. અલગ અલગ ટાઈમ પીરિયડે સેમ્પલ લીધેલા છે અને એ દરેક સેમ્પલની કોઈ ને કોઈ એક વેલ્યુ છે. હવે આ જે વેલ્યુ છે એ ફિક્સ સેટ છે કે જેના કરતાં બીજી કોઈ વેલ્યુ છે એ આ સેટમાં આવશે નહીં. ઓકે, કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ છે T1, T2, T3, T4, T5. ઓકે, તો અમુક ટાઈમે કોઈ સેમ્પલ લીધા છે અને એ સેમ્પલને તમે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરો છો તો એ થશે તમારું ડિજિટલ સિગ્નલ. આ જે ડિજિટલ સિગ્નલ છે એની અંદર ફાઇનાઇટ નંબર ઓફ ડિસ્ટિંક્ટ વેલ્યુ જોવા મળશે, એના કરતાં વધારે વેલ્યુ જોવા મળે નહીં. જ્યારે એનાલોગ સિગ્નલની અંદર કન્ટિન્યુઅસ ટાઈમ સાથે કન્ટિન્યુઅસ વેલ્યુ જોવા મળે છે, એટલે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ વેલ્યુ તમને જોવા મળશે. ઓકે, એનાલોગ સિગ્નલ છે એ કોઈ જગ્યાએથી તૂટેલું જોવા મળશે નહીં, આખું કન્ટિન્યુ એક સિગ્નલ હોય છે. જ્યારે ડિજિટલ સિગ્નલ છે એ કન્ટિન્યુઅસ સિગ્નલ નથી, એની અંદર તમને કોઈ એક ઇન્સ્ટન્ટ ઉપર કોઈ એક વેલ્યુ મળે છે. ઓકે, તો એની અંદર સેમ્પલ લીધેલા છે અને સેમ્પલની કોઈ એક વેલ્યુ છે, કોઈ એક તમને એમ્પ્લિટ્યુડ વેલ્યુ કોઈ એક ટાઈમ પીરિયડ ઉપર મળી જશે. ઓકે, તો આ થયું આપણું ડિજિટલ સિગ્નલ. તો એનાલોગ સિગ્નલની વાત કરીએ તો એનાલોગ સિગ્નલની અંદર તમને એક્ઝામ્પલ મેં આપ્યા હતા કે એની અંદર જેટલા નેચરલ સિગ્નલ છે એ દરેક કેવા થશે, તો કે એનાલોગ સિગ્નલ. જેમ કે તો કે ટેમ્પરેચરનું સિગ્નલ, વોલ્ટેજનું સિગ્નલ, સ્પીડનું સિગ્નલ, અથવા તો કરંટનું સિગ્નલ, અથવા તો પ્રેશરનું સિગ્નલ. આ દરેક સિગ્નલ એવા છે જે એનાલોગ સિગ્નલ છે. એમાં સૌથી અગત્યનું જે તમને બહુ જ આરામથી સમજાય એવું સિગ્નલ હોય તો એ છે ઓડિયો સિગ્નલ. ઓડિયો સિગ્નલ છે, તમે જે વેવફોર્મ જોવો છો એ કેવા છે, તો કે એનાલોગ સિગ્નલ છે. ડિજિટલ સિગ્નલની વાત કરીએ તો જેટલી નંબર સિસ્ટમ આપણે ભણીએ છીએ એ દરેક નંબર સિસ્ટમના જે એક્ઝામ્પલ છે, જે સિગ્નલ છે એ દરેક કેવા છે, તો કે ડિજિટલ સિગ્નલ છે. જેમ કે બાઇનરી સિગ્નલ, તો બાઇનરી સિગ્નલમાં તમને ખબર છે બે જ વેલ્યુ હોય, 0 અને 1. ઓકે, આ જો સિગ્નલ તમે ડ્રો કરો તો આ રીતે લો હાઈ લો, આ રીતે તમને 1010માં આખું સિગ્નલ જોવા મળે. અહીંયા 0 હોય, અહીંયા 1 હોય, 0 થાય, 1 થાય, 0 થાય, 1 થાય. તો આ જે સિગ્નલ છે એ બાઇનરી સિગ્નલ છે અને એની અંદર એક પર્ટિક્યુલર રેન્જ આપી દીધી છે કે 0-1 સિવાય કોઈ વેલ્યુ આવશે નહીં. તો આવા સિગ્નલને આપણે કહીએ છીએ ડિજિટલ સિગ્નલ. હેક્સાડેસિમલ સિગ્નલ હોઈ શકે, બાઇનરી સિગ્નલ હોઈ શકે, ઓક્ટલ સિગ્નલ હોઈ શકે. ઓકે, તો આ દરેક સિગ્નલ છે કેવા છે, ડિજિટલ સિગ્નલ છે. ઓકે, જ્યારે ટેમ્પરેચર, વોલ્ટેજ કે ઓડિયોના સિગ્નલ હોય તો એ દરેક સિગ્નલ કેવા છે, એનાલોગ સિગ્નલ છે. તો ક્યુ સારું, એનાલોગ સિગ્નલ સારું કે ડિજિટલ સિગ્નલ સારું? તો કે ભાઈ, જો તમારી સિસ્ટમ છે એ ઓછી કોમ્પ્લેક્સિટી વાળી બનતી હોય તો એ સિગ્નલ વધારે સારા. જેમ કે ડિજિટલ સિસ્ટમની વાત કરીએ તો એની અંદર કોમ્પ્લેક્સિટી છે એ બહુ ઓછી હોય છે, એટલે ડિઝાઇન તમે આરામથી કરી શકો છો. તો આ સિગ્નલ છે એનાથી બનતી સિસ્ટમ છે એ બહુ આરામથી ડિઝાઇન થઈ શકે છે, એટલા માટે ડિજિટલ સિગ્નલ સારું. બીજી વસ્તુ છે ફ્લેક્સિબિલિટી. ડિજિટલ સિગ્નલ સાથે જ્યારે તમે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરો છો તો એની અંદર ફ્લેક્સિબિલિટી વધારે મળે છે. જેમ કે
નંબર ઓફ ઇનપુટ કે નંબર ઓફ આઉટપુટ તમારે વધારે હોય તો ડિજિટલ સિગ્નલની અંદર બહુ આરામથી તમે ચેન્જ કરી શકો છો, તો ફ્લેક્સિબિલિટી તમને વધારે મળે છે, જ્યારે એનાલોગ સિગ્નલમાં ઓછી હોય છે. એક્યુરેસીની વાત કરીએ છીએ, નંબર સિસ્ટમની અંદર નંબર ઓફ વેલ્યુ અથવા ડિસ્ટિંક્ટ વેલ્યુ છે એ ઇન્ફાઇનાઇટ હશે, એનાલોગ સિગ્નલની અંદર ઇન્ફાઇનાઇટ હોય છે, તો એની અંદર એક્યુરેસી છે એ બહુ ઓછી મળશે. જેની અંદર બે જ વેલ્યુ છે, 0 અને 1, મતલબ કે સિગ્નલમાં તમારે બે જ વેલ્યુનું ધ્યાન રાખવાનું, 0 કે 1 નું, તો એની અંદર એક્યુરેસી તમને કેવી મળશે, તો કે વધારે મળશે. એનાલોગ સિગ્નલની અંદર ઇન્ફાઇનાઇટ નંબર હોય તો તમારે બધા નંબરનું ધ્યાન રાખવું પડે, એટલે એની અંદર એક્યુરેસી તમને ઓછી મળે. તો એનાલોગ સિસ્ટમની એક્યુરેસી ડિજિટલ સિસ્ટમ કરતા ઓછી હોય છે, ડિજિટલ સિસ્ટમની એક્યુરેસી વધારે હોય છે. નેક્સ્ટ વન છે નોઇઝ. અહીંયા તમારી પાસે ઇન્ફાઇનાઇટ નંબર છે, તો અહીંયા જે સિગ્નલ છે એની અંદર તમને આ રીતના થોડો ઘણો જો નોઇઝ મળશે તો એના લીધે તમારું સિગ્નલ છે એ ડિસ્ટોર્ટ થતું જશે, ઓકે, નોઇઝી સિગ્નલ બની જશે. જ્યારે ડિજિટલ સિગ્નલમાં બાઇનરીની વાત કરીએ તો આમાં નોઇઝ આવે તો શું ચેન્જ થઈ શકે, તો કે 0 માંથી 1 થઈ શકે, તો 1 માંથી 0 થઈ શકે, બે જ પોસિબિલિટી છે, ઓકે. કોઈ પણ જગ્યાએ નોઇઝ આવે છે તો બે જ વસ્તુ ચેન્જ થઈ શકે, કારણ કે વેલ્યુ જ 2 છે. અહીંયા તો વેલ્યુ ઇન્ફાઇનાઇટ છે, એટલે 0 માંથી શું થઈ શકે, તો કે 0.5 થઈ શકે, 0.8 થઈ શકે, અથવા 1 થઈ શકે, અથવા 1.2 થઈ શકે, તો નોઇઝ આવવાના ચાન્સીસ અહીંયા વધારે છે ડિજિટલ સિસ્ટમ કરતા, ઓકે. નેક્સ્ટ થિંગ છે દેટ ઇઝ પાવર. ડિજિટલ સિસ્ટમની અંદર તમને ખબર હોય તો એની અંદર પાવરની રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય છે. +5 વોલ્ટ ઉપર ડિજિટલ સિસ્ટમ વર્ક કરતી હોય છે, +12 વોલ્ટ ઉપર વર્ક કરતી હોય છે, અથવા +15 વોલ્ટ ઉપર વર્ક કરતી હોય છે. વધુમાં વધુ ડિજિટલ સિસ્ટમ છે +48 વોલ્ટ સુધી વર્ક કરતી હોય છે, જ્યારે એનાલોગ સિસ્ટમ છે એ 1000 વોલ્ટ સુધી પણ જઈ શકે છે, એટલે પાવરની રિક્વાયરમેન્ટ ત્યાં વધારે હોય છે. તો ડિજિટલ સિસ્ટમ એનામાં એ પોઈન્ટ ઓફ વ્યૂ પણ સારી હોય છે. ફંક્શનાલિટીની વાત કરીએ તો ડિજિટલ સિસ્ટમની અંદર ફંક્શનાલિટી ઘણી બધી વધારે મળે છે કમ્પેર ટુ એનાલોગ સિગ્નલ. કોસ્ટની વાત કરીએ તો ડિજિટલ સિસ્ટમની અંદર બહુ જ ઓછી કોસ્ટમાં તમને સારા સારા ડિજિટલ સિસ્ટમ મળતા હોય છે કમ્પેર ટુ એનાલોગ સિગ્નલ. તો આ થયું બેઝિક સિગ્નલની વાત, કે કયા કયા સિગ્નલ આપણે અહીંયા ભણવાના છીએ. તો આપણે અહીંયા ભણશું બાઇનરી નંબર સિસ્ટમ શું છે, ઓક્ટલ નંબર સિસ્ટમ શું છે, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ શું છે, ડેસિમલ નંબર સિસ્ટમ શું છે. તો એ દરેક કોના એક્ઝામ્પલ છે, તો કે ડિજિટલ નંબર સિસ્ટમના એક્ઝામ્પલ છે. તો ચાલો શરૂ કરીએ નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમની અંદર આપણી પાસે અલગ અલગ 4 ટાઈપની નંબર સિસ્ટમ છે. પહેલી છે બાઇનરી નંબર સિસ્ટમ, બીજી છે ઓક્ટલ નંબર સિસ્ટમ, ત્રીજી છે ડેસિમલ નંબર સિસ્ટમ, અને ચોથી છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. તો આ જે નંબર સિસ્ટમ છે એ ઇન્ડિકેટ શું કરે છે, બાઇનરીનો મતલબ શું થાય, ડેસિમલનો મતલબ શું થાય, ઓક્ટલનો મતલબ શું થાય, હેક્સાડેસિમલ એટલે શું, આ દરેક વસ્તુ આપણે 1 બાય 1 અહીંયા સમજવાના છીએ, ઓકે. તો જ્યારે કોઈ પણ નંબરની આપણે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ એક નંબર લખું છું 5, 6, 7, 0, ઓકે. તો આ નંબર છે એ કોઈ એક પર્ટિક્યુલર નંબર સિસ્ટમમાં આવતો હશે. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે આ ડેસિમલ નંબર સિસ્ટમમાં આવે છે, ઓકે. તો અહીંયા જે આ લખીએ છીએ એને આપણે શું કહીએ છીએ, તો કે જે લોકોએ વિડીયો લેક્ચર જોયા હશે એને ખબર હશે કે આને આપણે બેઝ કહીએ છીએ, ઓકે, અથવા તો એને તમે રેડિક્સ પણ કહી શકો, ઓકે. તો આ રેડિક્સ કે બેઝ શું ઇન્ડિકેટ કરે છે, તો આ ક્વેશ્ચન મેં ઘણા સ્ટુડન્ટને પૂછો તો બધા સ્ટુડન્ટને આનો આન્સર ખબર હોતી નથી, ઓકે. રેડિક્સ કે બેઝ એટલે જે કોઈ નંબર સિસ્ટમની તમે વાત કરો છો એને કોઈને કોઈ એક બેઝ હોય છે, ઓકે. આ બેઝ ઇન્ડિકેટ કરે છે એ પર્ટિક્યુલર નંબર સિસ્ટમની અંદર કેટલી ડિફરન્ટ વેલ્યુ છે, ઓકે, ડિફરન્ટ વેલ્યુઝ, ઓકે. ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ છે એ 10 છે, એટલે કે એની અંદર ડિફરન્ટ 10 વેલ્યુઝ છે. કઈ વેલ્યુ, તો કે 0 થી લઈને 9, ઓકે. આવી ટોટલ 10 એની અંદર ડિફરન્ટ વેલ્યુ છે. તો બેઝ ઇન્ડિકેટ કરે છે એનો, એની અંદર કેટલી ડિફરન્ટ વેલ્યુ છે એ, ઓકે. તો તમને ખબર હશે બાઇનરી નંબર સિસ્ટમની અંદર શું બેઝ હોય છે, તો કે બાઇનરી નંબર સિસ્ટમની અંદર બેઝ હોય છે 2, ઓકે. તો હું અહીંયા લખી દઉં સિમ્પલી 2. તો આ 2 છે એ બાઇનરી નંબર સિસ્ટમનો બેઝ છે. એ ઇન્ડિકેટ કરે છે કે બાઇનરી નંબર સિસ્ટમની અંદર 2 ડિફરન્ટ વેલ્યુ છે, 0 અને 1. ડેસિમલ નંબર સિસ્ટમની હમણાં જ આપણે વાત કરી કે એનો બેઝ 10 હોય છે, અને ઇન્ડિકેટ કરે છે કે એની અંદર 0 થી લઈને 9 ટોટલ 10 ડિફરન્ટ વેલ્યુ હોય છે. ઓક્ટલ નંબર સિસ્ટમનો બેઝ શું હોય, તો કે 8. એની અંદર કઈ ડિફરન્ટ વેલ્યુ હોય, તો કે 0 થી લઈને 7. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ ઘણી અગત્યની નંબર સિસ્ટમ છે, જેની અંદર બેઝ હોય છે 16, અને એની અંદર ડિફરન્ટ વેલ્યુ હોય છે 0 to 9 અને A to F આલ્ફાબેટ્સ, ઓકે.
તો આ નંબર સિસ્ટમના કન્વર્ઝન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના માટે પહેલા વન બાય વન નંબર સિસ્ટમ આપણે સમજીએ કે એ શું ઇન્ડિકેટ કરે છે. ઓકે, તો આપણે સૌથી વધારે યુઝ કરતા હોય એવી નંબર સિસ્ટમ હોય તો એ છે ડેસિમલ નંબર સિસ્ટમ. ઓકે, તો ડેસિમલ નંબર સિસ્ટમથી શરૂઆત કરીએ કારણ કે એ ઇઝીલી તમને સમજાઈ જાય એવી નંબર સિસ્ટમ છે. બાકીની પછી વન બાય વન જોઈએ. ઓકે, પહેલી છે ડેસિમલ નંબર સિસ્ટમ, ખાસ યાદ રાખવાનું. બેઝ શું છે? તો કે બેઝ એનો છે 10. બીજી વસ્તુ, આ 10 છે એ ઇન્ડિકેટ કરે છે કે એની અંદર 10 ડિફરન્ટ વેલ્યુ છે. તો કઈ કઈ વેલ્યુ અલગ અલગ છે એની અંદર? તો કે 0 થી લઈને 9 ટોટલ અલગ અલગ એની અંદર વેલ્યુ છે. ઓકે, એનો તમે કોઈ એક નંબર લખો છો. ફોર એક્ઝામ્પલ હું લખી દઉં અહીંયા 5678. ઓકે, 0.5 આ નંબર છે એ તમે કહો છો કે ડેસિમલ નંબર સિસ્ટમનો છે. તો અહીંયા સમજવાનું શું છે કે અહીંયા જે આ નંબર છે એની કોઈ એક પોઝિશન હોય છે. ઓકે, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે આ એકમનો અંક છે, આ દશકનો અંક છે, આ 100નો અંક છે અને આ 1000નો અંક છે. ઓકે, તો એ જે વેલ્યુ ઇન્ડિકેટ કરો છો એ એકમ, દશક, 100 એવું શું ઇન્ડિકેટ કરે છે? તો કે એ ઇન્ડિકેટ કરે છે 10 to the power. ઓકે, તો 10^0 એટલે કે 1, એટલે શું થશે? 1. તો કે આ જે 8 જે ડિજિટ છે, આ જે 8નો ડિજિટ છે, એક અંક છે, એ શું ઇન્ડિકેટ કરશે? તો કે એ એકમનો અંક ઇન્ડિકેટ કરશે. જો અહીંયા તમે 10^1 લખો, ઓકે, તો એ દશકનો અંક ડિજિટ, દશકનો અંક છે એવું ઇન્ડિકેટ કરે છે. અહીંયા તમે 10^2, કારણ કે પોઈન્ટ પછી એ સેકન્ડ પોઝિશન ઉપર છે, તો અહીંયા તમે લખો 10^2, તો એ થશે 100, તો એ 100નો અંક છે. અહીંયા લખો તમે 10^3, તો એ ઇન્ડિકેટ કરશે 1000, તો એ 1000નો અંક છે. ઓકે, તો અહીંયા આપણે એની પ્લેસ ડિફાઈન કરીએ છીએ કે આ 0 પ્લેસ ઉપર છે, આ 1 પ્લેસ ઉપર, 2 પ્લેસ ઉપર અને 3rd પ્લેસ ઉપર. ઓકે, સિમિલરલી પોઈન્ટ પછીનો જે વેલ્યુ હોય છે એને -1, આગળ જો કોઈ નંબર હોત, ફોર એક્ઝામ્પલ 1 હોત, તો અહીંયા -2, તો આ રીતે એની વેલ્યુ આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. ઓકે, બીજી વસ્તુ, આના આ જ નંબરને તમે આ રીતે પણ રિપ્રેઝેન્ટ કરી શકો કે 5 × એનો જે પોઝિશન છે, પોઝિશન કઈ છે? 10^3 ની, તો × 10^3 પ્લસ 6, તો 6 × એની પોઝિશન શું છે? તો કે 10^2, તો અહીંયા લખી દઈએ 10^2 પ્લસ, અહીંયા શું છે? તો કે 7, તો 7 × 10^2 એની પોઝિશન 1, તો અહીંયા લખી દઈએ 1 પ્લસ, અહીંયા છે 8, તો 8 × એની પોઝિશન શું છે? તો કે 10^0, તો 10^0. ઓકે, પોઈન્ટ છે એને પણ તમે એડ કરી શકો, તો પ્લસ 5 × એની પોઝિશન, પોઝિશન શું છે? તો કે 10^-1, અહીંયા શું લખશું આપણે? 10^-1, તો × 10^-1 પ્લસ 1 × 10^-2. જો આ દરેક વસ્તુનું તમે એક વખત કેલ્ક્યુલેશન કરશો તો તમને જે નંબર મળે છે, નંબર શું મળે છે? તો કે 5678.51. ઓકે, તો અહીંયા આપણે આ ડેસિમલ નંબર સિસ્ટમમાં શું કરીએ છીએ? તો કે ડેસિમલ નંબર સિસ્ટમમાં જે આપણો નંબર છે, જે કોઈ ડિજિટ આપ્યો છે, એ ડિજિટ સાથે 10^2 કોઈ એક એની જે પોઝિશન છે એને તમે મલ્ટીપ્લાય કરીને દરેકનું એડિશન કરશો તો તમને એ નંબર મળશે. ઓકે, તો સિમિલરલી ડેસિમલ નંબર સિસ્ટમની જેમ બીજી જે નંબર સિસ્ટમ છે એની અંદર પણ આ જ રીતે પ્રોસેસ થતી હોય છે. ઓકે, અહીંયા એક વસ્તુ સમજવાની હોય છે, એ હોય છે કે અહીંયા જે આ લાસ્ટ ડિજિટ છે એને આપણે કહીએ છીએ લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ કે ડિજિટ. જે સૌથી પહેલો ડિજિટ હોય છે એને કહીએ છીએ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ કે ડિજિટ. આ શું ઇન્ડિકેટ કરે છે? તો કે જો આ આખા નંબરમાંથી હું અહીંથી 1 રિમૂવ કરી દઉં, ફોર એક્ઝામ્પલ હું અહીંયા 1 છે એને ઇરેઝ કરી દઉં, ઓકે, તો આ જે નંબર છે એની અંદર એટલું બધું ચેન્જ આવશે નહીં, બહુ એટલો મોટો ફરક પડશે નહીં. તો જે નંબર રિમૂવ કરી નાખવાથી તમારા આખા નંબરની અંદર કોઈ એટલો મોટો ચેન્જ આવતો નથી, તો એને કહેશું આપણે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ કે ડિજિટ. પણ જો આ આખા નંબરમાંથી હું અહીંયા 1 ફરી વખત લખી દઉં અને 5 રિમૂવ કરી દઉં, તો અહીંયા જે નંબર હતો એ ઓરિજિનલ નંબર શું હતો? 5678.51, બરાબર, 5678.51. ઓકે, એમાંથી મેં 5 રિમૂવ કરી દીધું તો 5000 આખા રિમૂવ થઈ જશે અને હવે શું વધશે? તો કે 678.51. મતલબ કે ઓરિજિનલ નંબરમાં બહુ મોટો ચેન્જ આવે છે અને એના લીધે એની વેલ્યુ છે એ ઘણી બધી ઘટી જાય છે. તો જે નંબરને રિમૂવ કરતા આવી વેલ્યુમાં મોટો ચેન્જ આવે છે એને કહેશું મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. તમે ધીમે ધીમે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટથી લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ તરફ જાઓ છો
તો એનાથી જે નંબરની અંદર મોટો ચેન્જ આવે છે કે નાનો ચેન્જ આવે છે એ વસ્તુ તમે ચેક કરી શકો. તો લીસ્ટ સિગ્નિફિકન્ટ બેટ થી મોસ્ટ સિગ્નિફિકન્ટ બેટ તરફ તમે જશો તો એની અંદર તમને બહુ મોટું વેરિએશન જોવા મળશે નહીં. જ્યારે મોસ્ટ સિગ્નિફિકન્ટ બેટ થી લીસ્ટ સિગ્નિફિકન્ટ બેટ તરફ જશો તો તમને બહુ મોટું વેરિએશન જોવા મળે. જેમ કે હું 5 કાઢી નાખું તો એની અંદર શું વધશે, ખાલી 678.51, એટલે મોટો ચેન્જ તમને અહીંયા જોવા મળે છે. તો આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે ડેસિમલ નંબર સિસ્ટમ કે કોઈ પણ નંબર સિસ્ટમ માટે. નેક્સ્ટ વન નંબર સિસ્ટમ છે એ છે બાઇનરી નંબર સિસ્ટમ. બાઇનરી નંબર સિસ્ટમની અંદર તમને એનો બેઝ ખબર છે, બેઝ શું થશે, ઓકે 2, ઓકે. એની અંદર કઈ ડિફરન્ટ વેલ્યુ હોય છે, તો કે 0 and 1 બેઝ નંબર છે એની અંદર, ઓકે. તો કોઈ એક નંબર હું તમને આપી દઉં 0110110, ઓકે. અને આ નંબરને મારે ડેસિમલમાં કન્વર્ટ કરવો હોય તો જે મેથડ હમણાં આપણે બાઇનરીમાં કરી, જે હમણાં ડેસિમલ નંબર સિસ્ટમમાં જોઈ હતી એ જ રીતે અહીંયા બાઇનરી નંબર સિસ્ટમમાં પણ તમને જોવા મળશે. એનો મતલબ શું થશે, તો કે અહીંયા જે નંબર આપ્યો છે એની કોઈ એક પોઝિશન છે. ફોર એક્ઝામ્પલ, આ 0 ની પોઝિશન થશે 0, 1 ની પોઝિશન થશે 1, આ જે 1 છે એની પોઝિશન થશે 2, આ જે 1 છે એની પોઝિશન થશે 3, આ જે 0 છે એની પોઝિશન થશે 4, અહીંયા થશે 5, સિમિલર 6 અને અહીંયા 7. પણ અહીંયા બેઝ શું છે, તો કે 2. તો હવે જે ડેસિમલ નંબર સિસ્ટમમાં જે બેઝ આપણે લીધો હતો 10 to the power 0, 10 to the power 1, 10 to the power 2, એની બદલે અહીંયા કરશું 2 to the power 0, 2 to the power 1, 2 to the power 2, ઓકે. તો અહીંયા તમને આ રીતે અલગ અલગ વેલ્યુ જોવા મળશે, ઓકે. હવે તમારે શું કરવાનું છે, જે પહેલા કેસની અંદર કર્યું હતું એનું એ જ 0 મલ્ટીપ્લાય બાય એની પોઝિશન 2 raised to 7, તો 2 raised to 7 પ્લસ 1 multiplied by 2 raised to 6 પ્લસ 1 multiplied by 2 raised to 5, તો 1 multiplied by 2 raised to 5 પ્લસ 0 multiplied by 2 raised to 4, તો 0 multiplied by 2 raised to 4 પ્લસ 1 multiplied by 2 raised to 3, તો 1 multiplied by 2 raised to 3 પ્લસ 1 multiplied by 2 raised to 2 પ્લસ 1 multiplied by 2 raised to 1 પ્લસ 0 multiplied by 2 raised to 0. તો આનું જો તમે કેલ્ક્યુલેશન કરશો તો આ ટર્મ છે એ 0 થઈ જાય છે, આ ટર્મ 0 થઈ જાય છે, આ ટર્મ 0 થઈ જાય છે, તો એને લખવાની જરૂર છે નહીં. રિમેનિંગ જેટલી વસ્તુ છે 2 to the power 6, તો એ થશે 64, આ થશે 32, આ થશે 8, આ થશે 4 અને આ થશે 2. આનું તમે એડિશન કરશો તો તમને મળી જશે ડેસિમલ નંબર 64 + 32 + 8 + 4 + 2, ઓકે. તો આનું એડિશન કરશો તો તમને મળી જશે 110, જે ડેસિમલ નંબર સિસ્ટમમાં કન્વર્ટ કર્યા ગણાય, ઓકે. તો આ રીતે તમે કોઈ પણ નંબર સિસ્ટમમાંથી ડેસિમલ નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરી શકો, ઓકે. નેક્સ્ટ વન નંબર સિસ્ટમ છે એ છે ઓક્ટલ નંબર સિસ્ટમ. ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર તમને ખબર હોવી જોઈએ એનો બેઝ શું છે, તો કે બેઝ છે એનો 8, ઓકે. એની અંદર 8 ડિફરન્ટ વેલ્યુ હોય છે, કઈ કઈ, 0 થી લઈને 7. કોઈ નંબર તમારી પાસે છે એની અંદર તમે 0 થી લઈને 7 ઇન્ડિકેટ કરો છો. ફોર એક્ઝામ્પલ 2 1 2 3 1, જેને તમે ઓક્ટલ નંબર સિસ્ટમ કહો છો, તો અહીંયા પણ સિમિલર પ્રોસેસ થશે. ઓક્ટલમાંથી જો તમારે ડેસિમલમાં જવું હોય તો શું કરવાનું, તો કે પહેલી પોઝિશન છે એને 8 raised to 0 થી મલ્ટીપ્લાય કરો, સેકન્ડ પોઝિશન ઉપર જે છે એને 8 raised to 1 થી મલ્ટીપ્લાય કરો, અને થર્ડ પોઝિશન ઉપર છે એને 8 raised to 2 થી મલ્ટીપ્લાય કરો, તો તમને એના એડિશનથી મળશે ડેસિમલ નંબર, ઓકે. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, શરૂઆત તમારે જે પહેલી પોઝિશન છે એ 0 થી થશે, ઓકે, 1 થી નહીં થાય. તો અહીંયા કરશું તો થશે 2 multiplied by 8 raised to 2, તો 8 raised to 2 પ્લસ 3 multiplied by 8 raised to 1, 3 multiplied by 8 raised to 1 પ્લસ 1 multiplied by 8 raised to 0, તો અહીંયા થશે તમારું 8 raised to 2, યાની કે 64 multiplied by 2, તો 64 multiplied by 2 128, પ્લસ 3 multiplied by 8, તો 24 પ્લસ અહીંયા થશે 1 multiplied by 1, દેટ મીન્સ 1. તો આનું એડિશન કરશો તો તમને મળી જશે 3, 5, 1, ઓકે. તો આ જે નંબર તમને મળ્યો એ શું મળશે, તો કે ડેસિમલ નંબર સિસ્ટમનો નંબર મળશે. તો આ રીતે તમે અહીંયા ઓક્ટલમાંથી ડેસિમલમાં કન્વર્ઝન કરી શકો. નેક્સ્ટ વન છે એ છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, જે ઘણી અગત્યની નંબર સિસ્ટમ છે, જેનો બેઝ છે એ છે 60. મતલબ કે અહીંયા અલગ અલગ 16 વેલ્યુ તમને જોવા મળશે, 0 થી લઈને 9 સુધીની ડેસિમલમાં મળે એ, અને એના પછીની જે વેલ્યુ છે એને તમે કંઈક આ રીતે એ બી સી ડી ઈ
અને એફ થી ઇન્ડિકેટ કરી શકો. તો 10 છે ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 10, બી છે એ 11, સી છે એ 12, ડી છે 13, ઈ છે એ 14 અને એફ છે એ 15. એટલે કે 0 થી 9 ટોટલ 10 વેલ્યુ અહીંયા અને બાકીની 6 વેલ્યુ છે એ આ રીતે આપણે આલ્ફાબેટથી અહીંયા ઇન્ડિકેટ કરીએ છીએ. તો આવી 16 અલગ અલગ વેલ્યુ સાથે તમારી હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ બનેલી હોય છે. જેમાં કોઈ એક્ઝામ્પલ આપણે આપીએ તો ફોર એક્ઝામ્પલ 4B, ઓકે, આ એક હેક્સાડેસિમલ નંબર છે. અને જો તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવો હોય તો અહીંયા તમારે 16:0 થી મલ્ટીપ્લાય કરવું પડે અને અહીંયા તમારે 16:1 થી મલ્ટીપ્લાય કરવું પડે. તો 4 × 16 + b × 16:0, બી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 11. તો અહીં તમારે શું લખવું પડે, બી ની જગ્યાએ 11, ઓકે. તો અહીંયા લખી દઈએ 11. તો આ જે નંબર તમારો મળશે એ કેવો મળશે, તો કે ડેસિમલ નંબર. 16 × 4 તો 64 પ્લસ 11 × 16:0 તો એ થશે 11. બંનેનું એડિશન કરશો તો મળશે 75. This is one decimal number. તો આ રીતે તમે અહીંયા નંબર સિસ્ટમની અંદર કોઈ પણ નંબર સિસ્ટમમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરી શકો. હવે જોઈએ અમુક બાયનરી ફોર્મેટ છે જે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની કે ડિજિટલ પ્રોગ્રામિંગની વાત કરીએ ત્યારે એ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ થતા હોય છે. તો પહેલું છે નિબલ. આ નિબલ શું ઇન્ડિકેટ કરે છે, તો નિબલ ઇન્ડિકેટ કરે છે ગ્રુપ ઓફ 4 બિટ્સ, ઓકે. જ્યારે 4 અલગ અલગ બિટ્સ 0101 આ રીતે તમે ઇન્ડિકેટ કરો તો આને કહેવામાં આવે છે નિબલ, ઓકે. સેકન્ડ વન ધેટ ઇઝ બાઇટ. બાઇટનો મતલબ તો તમને ખબર જ હશે, ગ્રુપ ઓફ 8 બિટ્સ, ઓકે. જ્યારે તમે આ રીતે લખો 1101 1101, ઓકે, તો આ થશે 2 નિબલ અથવા તો 1 બાઇટ. નેક્સ્ટ વન ધેટ ઇઝ વર્ડ. વર્ડનો મતલબ શું થાય છે, તો કે ગ્રુપ ઓફ 16 બિટ્સ, ઓકે. 16 બિટને જ્યારે તમે ભેગા લખો છો તો એ શું બને છે, એક વર્ડ બને છે. અને જો 2 આ રીતના વર્ડ ભેગા કરો તો ડબલ વર્ડ, મતલબ કે 16ની બદલે હવે 32 બિટ્સ થશે, ઓકે. ગ્રુપ ઓફ 32 બિટ્સ, ઓકે. તો આ જે વસ્તુ છે એ ઘણી વખત તમને પ્રોગ્રામિંગ વખતે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં યુઝ થતી હોય છે, ઓકે. હવે જોઈએ કે આ જે બેઝ હતા એ ખાલી બાઇનરી નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ કે ડેસિમલ નંબર સિસ્ટમ માટે જ હોય છે કે કોઈ પણ નંબર સિસ્ટમ તમે આનાથી બનાવી શકો, ઓકે. તો નેક્સ્ટ પોઈન્ટ ધેટ ઇઝ બેઝ ઓર રેડિક્સ. તો અહીંયા તમે ટેબલ જોઈ શકો છો કે કોઈ પણ બેઝ સાથે કોઈ પણ કેરેક્ટરનો સેટ તમે બનાવી શકો, ઓકે. એવું ફિક્સ નથી કે ખાલી બાઇનરી માટે જ અહીંયા તમારી બાઇનરી નંબર સિસ્ટમ છે, ઓકે. તો ખાલી બાઇનરી માટે તમે 0 અને 1 લખી શકો, કે ઓક્ટલ માટે જ તમે ખાલી 0 થી 7 લખી શકો, કે ડેસિમલ માટે જ આવું બનાવી શકો, ઓકે. એવું જરૂરી નથી. તમે કોઈ પણ નંબર સિસ્ટમ માટે તમે આવો સેટ બનાવી શકો. જેમ કે 3 નંબર સિસ્ટમ વાળું મારે સિગ્નલ બનાવવું હોય તો એની અંદર 3 અલગ અલગ વેલ્યુ હોવી જોઈએ. મેં તમને આના પહેલાં કીધું કે બેઝ કે રેડિક્સ શું ઇન્ડિકેટ કરે છે, કે અહીંયા કેટલી ડિસ્ટિંક્ટ વેલ્યુ છે એ ઇન્ડિકેટ કરે. 2 તો અહીંયા 2 ડિસ્ટિંક્ટ વેલ્યુ છે, 0 અને 1. કોઈ નંબર સિસ્ટમ છે જેનો બેઝ 7 છે તો એની અંદર કેટલી ડિસ્ટિંક્ટ ડિફરન્ટ વેલ્યુ હશે, તો કે 7 વેલ્યુ હશે 0 થી લઈને 6. તો એવી 7 ડિફરન્ટ વેલ્યુ અહીંયા તમારા આ સેટની અંદર આવશે. 16 બેઝ જે સિસ્ટમનો છે એને આપણે શું કહીએ છીએ, તો કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, ઓકે. તો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર કેટલી વેલ્યુ હશે, તો કે 16 ડિફરન્ટ વેલ્યુ છે, 0 થી 9 અને એ ટુ એફ, ઓકે. તો કોઈ પણ નંબર સિસ્ટમ તમે આનાથી બનાવી શકો છો. ઘણી વખત એક્ઝામ્પલમાં આવા ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે કે અહીંયા તમને આપ્યું છે 1 4 6, ઓકે, 1 2 4, ઓકે. અને અહીંયા લખી દીધું છે કે આ જે નંબર સિસ્ટમ છે એ નંબર સિસ્ટમ છે 6, ઓકે. અને આને કન્વર્ટ કરવાની છે તમારે ડેસિમલ. તો તમને ખબર છે પ્રોસેસ હમણાં જ આપણે જોઈએ. પ્રોસેસ ડેસિમલમાં જ્યારે કન્વર્ટ કરવાની હોય ત્યારે બહુ ઇઝી હોય છે. પણ એવું કીધું હોય કે આને જ તમે ઓક્ટલમાં કન્વર્ટ કરો અથવા આ જ નંબરને તમે બાઇનરીમાં કન્વર્ટ કરો, તો કઈ રીતે કન્વર્ટ કરવું, તો એ વસ્તુ થોડીક ડિફિકલ્ટ બની શકે. તો એ વસ્તુ હવે આપણે સમજવી છે, કઈ રીતે એક નંબર સિસ્ટમમાંથી બીજી નંબર સિસ્ટમમાં જઈ શકો. પણ નંબર સિસ્ટમ છે એ ખાલી બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ કે હેક્સાડેસિમલ ના હોઈ શકે. જે તમારે બનાવ્યું હોય એવી તમે બનાવી શકો. એની અંદર એટલા નંબર ઓફ વેલ્યુ તમારે એડ કરવા પડે જે રેડિક્સથી કે બેઝથી ઇન્ડિકેટ તમે કરો છો, ઓકે. તો ચલો નંબર કન્વર્ઝન શું છે એ વસ્તુ પણ જોઈ લઈએ. કન્વર્ઝન ઓફ નંબર્સ ફ્રોમ વન રેડિક્સ ટુ અનધર રેડિક્સ, ઓકે. એક બેઝવાળી સિસ્ટમ છે એમાંથી બીજા બેઝવાળી સિસ્ટમમાં તમારે ટ્રાન્સફર થવું હોય, કન્વર્ટ કરવો હોય નંબરને, તો કઈ રીતે કરી શકાય. જીટીયુની એક્ઝામ માટે
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની શકે. ઓકે, તમારે આ ટોપિક બહુ વ્યવસ્થિત પ્રિપેર કરવાનો છે, કારણ કે આના એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં હોય છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું નંબર કન્વર્ઝન છે, એ છે બાયનરીમાંથી ઓક્ટલમાં. તમને કોઈ એક નંબર આપ્યો હોય બાયનરીમાં અને એને તમારે ઓક્ટલમાં કન્વર્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? જે લોકોએ પ્રિપેર કર્યું છે એને બહુ આરામથી આનો જવાબ આવડી જશે. તો હું એવી આશા રાખું છું કે એ લોકો જે પણ હું અહીંયા ક્વેશ્ચન પૂછું એ ક્વેશ્ચન જાતે સોલ્વ કરે, બાકીના લોકો અહીંયા સમજે કે કઈ રીતે કન્વર્ટ કરી શકાય. ક્વેશ્ચન તમને એક્ઝામમાં કંઈક આવો આપ્યો હશે, કન્વર્ટ કોઈ એક નંબર આપ્યો હશે બાયનરીનો ટુ ઇક્વિવેલેન્ટ ઓક્ટલ નંબર. ઓકે, આ જે નંબર આપ્યો છે એ નંબરને તમારે ઓક્ટલમાં કન્વર્ટ કરવાનો છે. તો કઈ રીતે તમે આ નંબરને ઓક્ટલમાં કન્વર્ટ કરી શકો? જે લોકોને આવડે છે જાતે વિડીયો પોઝ કરીને કેલ્ક્યુલેટ કરી શકે છે, બાકીના લોકો અહીંયા વિડીયોમાંથી સમજી લેશે. ઓકે, જે નંબર આપ્યો છે એને તમારે પહેલું કામ કરવાનું છે કે જ્યારે ઓક્ટલમાં કન્વર્ટ કરવાનો હોય તો તમને ખબર હોવી જોઈએ કે બાયનરીની અંદર બેઝ 2 હોય છે, ઓક્ટલની અંદર બેઝ 8 હોય છે. ઓકે, બાયનરીમાં બેઝ 2 હોય છે, ઓક્ટલમાં બેઝ 8 હોય છે. ઓકે, તો આ જે ઓક્ટલમાંથી બાયનરીમાં કન્વર્ઝન છે કે બાયનરીમાંથી ઓક્ટલમાં કન્વર્ઝન છે એની વચ્ચે કંઈક રિલેશન હોવું જોઈએ. તો એ રિલેશન શું છે? તો કે જ્યારે બાયનરીમાંથી ઓક્ટલમાં કન્વર્ટ કરવાનું કે ત્યારે 8 ને તમારે 2 ના બેઝમાં લખવું હોય તમે શું લખી શકો? 2 to the power 3. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું? તો કે અહીંયા પણ 2 બેઝ છે અને અહીંયા પણ 2 છે. ઓકે, અહીંયા પાવર 1 છે તો અહીંયા પાવર શું છે? 3. ઓકે, તો જે તમારો બાયનરી નંબર છે એ બાયનરી નંબરને તમારે 3-3 ના ગ્રુપમાં ડિવાઈડ કરવાનો છે. ઓકે, આ રીતે યાદ રાખવાનું છે. તો જે નંબર તમને આપ્યો છે એને તમે 3-3 ના પાર્ટમાં LSB નો મતલબ હવે તમને ખબર હોવી જોઈએ અને MSB સુધી ડિવાઈડ કરી દઈએ. LSB ટુ MSB ડિવાઈડ કરવાનું છે, ખાસ યાદ રાખજો. જે નંબર આપ્યો એને ડિવાઈડ કરીએ. ઓકે, તો તમે આ રીતે ડિવાઈડ કરી શકો. પહેલા 3 બીટ છે એ મેં લખી દીધા છે, પછી વચ્ચે સ્પેસ આપી, બાકીના 3 બીટ લખ્યા, વચ્ચે પાછી સ્પેસ આપી, ફરી વખત 3 બીટ લખ્યા છે, પાછી સ્પેસ આપી અને ફરી વખત 3 બીટ લખી દીધા છે. ઓકે, તો 3-3 ના પાર્ટ જ શું કામ? તો કે 8 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 2 raised to 3. અહીંયા 2 raised to 1 છે, આ બાયનરી નંબર છે. ઓકે, અને આ ઓક્ટલ નંબર છે. તો ઓક્ટલને આપણે 2 ના ફોર્મમાં અહીંયા રિપ્રેઝેન્ટ કર્યો તો 2 raised to 3 થતા હતા. ઓકે, તો અહીંયા 3-3 ના પાર્ટમાં ડિવાઈડ કરી દીધા. હવે શું કરવાનું છે? તો કે આની પોઝિશન જોવાની. આ પોઝિશન છે એ છે 0, આ છે 1 અને આ છે 2. ઓકે, અહીંયા તમારે બાયનરીમાં જવું છે તો 2 to the power બધામાં લખી દેવાનું. ઓકે, તો આ શું બનશે? 2 raised to 0 એ બનશે 1, 2 raised to 2 તો એ બનશે 2, 2 to the power 2 તો એ થશે 4. ઓકે, 4 to 1 આ ફોર્મેટ યાદ રાખવાનું છે, ઉપરનું છે એ ભૂલી જાઓ તો ચાલશે. ઓકે, ફરી વખત અહીંયા પણ લખી દો 1 2 4, અથવા ઘણા લોકો આમ યાદ રાખે 4 2 1. અહીંયા બેઝ છે, છેલ્લે ત્રીજું બીટ તમને મળતું નથી તો એક એડ કરી દેવાનું 0. ઓકે, અને અહીંયા લખી દઈએ 4 2 1. ઓકે, જે જે નંબર તમને મળ્યા છે એ નંબરને તમારે આની સાથે મલ્ટીપ્લાય કરવાના છે. તો 1 multiplied by 1 શું મળશે? 1. 2 1 multiplied by 2 તો શું મળશે? 2. બંનેનું એડિશન, કારણ કે 0 multiplied by 4 શું મળશે? 0. તો આનું એડિશન કરશો શું મળશે તમને? તો કે એક નંબર મળશે જેની વેલ્યુ છે 3. અહીંયા એવું કરો તો અહીંયા શું થશે? 0. અહીંયા શું થશે? 1 multiplied by 2 તો 2. અહીંયા શું થશે? 4 multiplied by 0 તો એ થશે 0. તો અહીંયા શું નંબર મળ્યો? તો કે 2. અહીંયા તો કે 1 multiplied by 1 તો 1 plus 2 multiplied by 0 તો 0. અહીંયા 1 multiplied by 4 તો એ 4. આન્સર શું મળશે? 5. અહીંયા શું થશે? તો કે 1 multiplied by 0 0 પ્લસ 1 multiplied by 2 2 પ્લસ 0 multiplied by 4 0 તો અહીંયા શું મળશે? 2. તો આ જે તમને બીટ મળ્યા એ બીટ શેના મળ્યા? તો કે ઓક્ટલ નંબરના મળ્યા. જો એક પણ નંબર એવો નથી જે ઓક્ટલ નંબર સિસ્ટમમાં ન આવે. ઓક્ટલ નંબર સિસ્ટમમાં આવે ક્યાં ક્યાં નંબર? તો કે 0 થી લઈને 7. દરેક બીટ તમને એવા જ મળશે જે ઓક્ટલ નંબર સિસ્ટમમાં હોય. શું કામ? તો કે જો દરેક અહીંયા 3-3 ના ગ્રુપમાં ડિવાઈડ કર્યા એ દરેક વેલ્યુ 1-1-1 હોત તો પણ અહીંયા 4-2-1 દરેકનું મલ્ટીપ્લિકેશન કરશો 4-2-1 સાથે. ઓકે, તો અહીંયા મળશે 1, અહીંયા થશે 2, અહીંયા થશે 4. 3 નું એડિશન કરો શું મળશે? 7. એ પણ આની અંદર તમને જોવા મળે છે. ઓકે, તો આ જે તમને નંબર મળ્યા છે એને તમે ભેગા લખી દો, લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ ટુ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, તો તમને શું મળશે? તો કે 2 5 2 3. આ જે નંબર મળ્યો એ તમારો ઓક્ટલ નંબર મળ્યો ગણાય. સૌથી પહેલું કામ આપણે શું કર્યું? જે નંબર આપ્યો છે એ નંબરને 3-3 પાર્ટ
3-3 બીટના ગ્રુપમાં ડિવાઈડ કરો લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ ટુ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. દરેક નંબરમાં 421 421 421 લખી દો, દરેક બીટ સાથે મલ્ટીપ્લાય કરો અને એડિશન કરો, જે નંબર મળે તમારો નંબર કેવો બનશે? ઓક્ટલ નંબર મળશે. નેક્સ્ટ વન નંબર સિસ્ટમ. ઓક્ટલમાંથી બાઇનરીમાં કોઈ એક નંબર આપ્યો છે અને એવું કીધું કે ઓક્ટલમાંથી બાઇનરીમાં કન્વર્ટ કરો, તો ફરી વખત ઓક્ટલ નંબર સિસ્ટમમાં શું આપણે લખીએ છીએ? તો કે બેઝ 8 લખીએ છીએ, બાઇનરીમાં બેઝ 2 લખીએ છીએ. ઓકે, તો ફરી વાર અહીંયા આને બાઇનરીના ફોર્મમાં 2 ના બેઝમાં લખવું હોય તો એ શું થાય? 2 raised to 3. તો જે બીટ તમને આપ્યા છે એને તમારે 3-3 બીટના ફોર્મમાં અહીંયા લખવા પડે. શું કામ? તો કે 2 to the power 3 મળે છે, એટલા માટે. આનું આજ હું તમને હેક્સાડેસિમલ નંબરમાં પણ કહીશ, એટલે યાદ રાખજો. ઓકે, તો જે નંબર આપ્યો છે એ નંબર ફરી વખત લખી દો કંઈક આ રીતે. તો આ એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા આપણે થોડુંક વર્ક કરી લઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ મારી પાસે બાઇનરી નંબર છે અને આ બાઇનરી નંબરને મારે ઓક્ટલમાં કન્વર્ટ કરવા છે, તો એની પ્રોસેસ હમણાં આપણે જોઈ લીધી છે. ઓકે, બાઇનરીની અંદર તમારે 3 બીટની અંદર અહીંયા ઇન્ડિકેટ કરવું પડે છે, તો નાનામાં નાનો બીટ શું બને? તો કે 0 0 0. ઓકે, 3 બીટ છે તો મેક્સિમમ પોસિબિલિટીઝ કેટલી થાય? 2 raised to 3. 8 પોસિબિલિટીઝ મળશે. કઈ કઈ? તો કે 0 0 0 0 0 1 0 1 0 0 1 1, then 1 0 0, then 1 0 1 1 1 0, then 1 1 1. 8 પોસિબિલિટી થઈ. ઓકે, તો અહીંયા આપણે ઓક્ટલમાં કન્વર્ટ કરવા માટે શું કરતા હતા? તો કે અહીંયા લખતા હતા 4 2 અને 1. તો 0 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 0, શું થાય? 0. ઓક્ટલમાં કન્વર્ટ કરીએ તો 0 થાય. અહીંયા મલ્ટીપ્લિકેશન કરશો તો શું થશે? તો કે અહીંયા થશે 1. અહીંયા મલ્ટીપ્લાય કરશો તો શું મળશે? તો કે 2. અહીંયા મલ્ટીપ્લિકેશન આની સાથે કરશો આ નંબરનું તો શું મળશે? તો કે 3. સિમિલર 4 5 6 અને 7 ઓક્ટલ નંબર સિસ્ટમમાં મળી ગયા. ઓકે, આ ટેબલ જો તમને યાદ હોય અથવા તો જે નંબર તમને આપું હું એ તમે ડાયરેક્ટ 4 2 1ના ફોર્મમાં લખી શકતા હો, જેમ કે 3. તો 3 માટે શું જોઈએ? 2 plus 1. તો આને 0 કરજો અને આને બંને 1 કરજો, તો એનો કોડ તમને ડાયરેક્ટ મળી જાય. જેમ કે 5, તો 5 લખવું હોય તો 4 2 1 માટે શું જોઈએ? તો કે 4 plus 1, તો શું મળે? 5. તો અહીંયા 1, અહીંયા 1, આને 0, તો એનો કોડ ડાયરેક્ટ તમને મળી જાય. ઓકે, તો અહીંયા તમારે કન્વર્ટ કરવા માટે શું કરવાનું છે એ તમને સમજાઈ ગયું હશે. શું કરવું પડશે? તો કે 2નો બાઇનરી કોડ લખવો પડશે, પણ કયા ફોર્મમાં? તો કે 4 2 અને 1ના ફોર્મમાં. મારે જોઈએ છે અહીંયા 2, તો એનો કોડ શું બને? તો કે 2ની જગ્યાએ 1 લખવાના, બાકીના 2 બીટ 0 લખી દેવાના, એટલે 2નો કોડ મળી ગયો, બાઇનરીમાં મળી ગયો. હા, 6નો કોડ બનાવવો હોય તો 4 2 1. 4 plus 2 શું બને? 6. તો આ બંને 1, 1 છે 0, તો 6નો કોડ મળી ગયો. પોઈન્ટ એમ નામ રાખો. ઓકે, અહીંયા નેક્સ્ટ 5નો કોડ જોઈતો હોય તો કે 4 2 1, કોડ શું બને? 5 4 plus 1, તો 4 plus 1 5 થઈ જાય, આને 0 કરી દો. 2નો કોડ બનાવવો હોય તો ફરી વખત 4 2 1, તો અહીંયા 0 1 0. 1નો કોડ બનાવવો હોય તો 4 2 1, તો અહીંયા શું કરશું? 0 0 1. તો આ જે તમને 3-3 બીટની જે પેર મળે છે એ શું બતાવે છે? તો કે એ કોઈ એક ઓક્ટલ ડિજિટની બાઇનરી વેલ્યુ બતાવે છે. બધાને ભેગા કરી દેશો એટલે શું મળી જશે? તો કે બાઇનરી નંબર. પહેલો આ મળશે, મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે એટલા માટે. સેકન્ડ આ મળશે, 0 1 0. થર્ડ વન આ મળશે, 1 0 1 ડોટ ઓર પોઈન્ટ એસ ઇટ ઇઝ. 6 માટે 1 1 0, 2 માટે 0 1 0. તો આ નંબર મળી ગયો, બાઇનરી મળ્યો. કોનો? તો કે આ જે નંબર ઓક્ટલ હતો એનો. તો આ રીતે તમે ઓક્ટલમાંથી બાઇનરીમાં પણ કન્વર્ટ કરી શકો છો. અને આના પહેલાના એક્ઝામ્પલમાં જોયું આપણે કે બાઇનરીમાંથી ઓક્ટલમાં કરવું હોય તો કઈ રીતે કરી શકાય. સિમિલરલી બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં પણ જઈ શકાય છે. ઓકે, તો એની પ્રોસેસ કેમ થશે? તો કે બાઇનરીનો બેઝ શું છે? 2. હેક્સાડેસિમલનો બેઝ શું છે? 16. 16ને 2ના ફોર્મમાં લખીએ તો 2 raised to 4. તો જે રીતે પહેલામાં 2 raised to 3 થતું હતું એટલે આપણે 3-3ના ગ્રુપ કરતા હતા, અહીંયા 2 raised to 4 થાય છે, અહીંયા 4-4ના ગ્રુપ કરશું. ઓકે, કઈ રીતે? જોઈ લઈએ. કોઈ એક ક્વેશ્ચન તમને કંઈક આવો આપ્યો છે, કન્વર્ટ, પછી એક નંબર આપ્યો છે, 2 equivalent binary form. ઓકે, સોરી, અહીંયા આવશે હેક્સાડેસિમલ ફોર્મ. ઓકે, હેક્સાડેસિમલ ફોર્મ. તો શું કરવું પડશે? તો કે આ જે નંબર આપ્યો છે એને આપણે બાઇનરીમાંથી ઓક્ટલમાં કન્વર્ટ કરવા માટે 3-3ના ગ્રુપમાં કર્યો હતો, તો હેક્સાડેસિમલમાં અહીંયા 2 raised to 4 મળે છે, તો 4-4ના ગ્રુપમાં ડિવાઈડ કરી દેશું. તો 4-4ના ફોર્મમાં ડિવાઈડ કરી દીધું. હવે પ્લેસ જોઈએ ફરી વખત. તો આપણે હમણાં જ ઓક્ટલમાં કર્યું હતું એ જ રીતે જો તમે અહીંયા કરશો તો તમને અહીંયા મળશે 1 2 4 અને 8. તમે કહેશો કઈ રીતે? તો અહીંયા થશે 2 raised to 0, અહીં થશે 2 raised to 1, અહીં થશે 2 raised to
2 અહીંયા થશે 2:3 ઓકે પહેલામાં 2:2 સુધી જતો કારણ કે આપણે 3 ના ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા અહીંયા 4 ના ગ્રુપમાં ડિવાઈડ કરશો તો 2:3 પણ આવશે હવે આને કેલ્ક્યુલેટ કરો તો 2:0 શું થશે 1 2:1 શું થશે 2 2:2 શું થશે 4 2:3 શું થશે 8 ક્લિયર તો આ રીતે તમે ડિવાઈડ કરીને જોઈ શકો છો ઓકે હવે મલ્ટીપ્લાય કરો અને એડ કરો 1 મલ્ટીપ્લાય બાય 1 શું થશે 1 2:2 મલ્ટીપ્લાય બાય 1 તો શું બનશે 2 બંનેનો એડિશન અહીંયા 0 મલ્ટીપ્લાય બાય 4 0 મલ્ટીપ્લાય બાય 8 તો 0 પ્લસ 0 તો આનો એડિશન શું બનશે તો કે 3 સિમિલરલી અહીંયા 8 4 2 1 તો અહીંયા શું બનશે તો કે આનો એડિશન મલ્ટીપ્લિકેશન ને એડિશન કરશો તો અહીંયા થશે 4 મલ્ટીપ્લાય બાય 1 આ બંને તો 0 થશે તો આ થયું 5 અહીંયા 3 બીટ જ છે તો અહીંયા 4th બીટ 0 એડ કરી દો કોઈ પ્રોબ્લેમ નથી કોડ લખી દો 8 4 2 1 ઓકે અને અહીંયા તમે મલ્ટીપ્લિકેશન ને એડિશન કરશો તો 4 પ્લસ 1 શું બનશે બનશે ફરી વખત 5 તો આ જે તમને નંબર મળે છે 553 એક કોનો નંબર મળશે તો કે આ જે તમને બાઇનરી નંબર આપ્યો તો એ બાઇનરી નો હેક્સાડેસિમલ કોડ મળશે ક્લિયર સિમ્પલ પ્રોસેસ છે 4 ના ગ્રુપમાં શું કામ ડિવાઈડ કરીએ છીએ તો કે 2:4 થાય છે તો 4 ના ગ્રુપમાં ડિવાઈડ કરો કોડ યાદ રાખો 4 2 8 4 2 1 ઓકે ઓક્ટલ નંબર હોત તો ઓક્ટલ નંબર માટે 3 ના ગ્રુપ કરવાના અને કોડ યાદ રાખવાનો 4 2 1 હેક્સાડેસિમલ છે તો હેક્સાડેસિમલ ની અંદર 4 ના ગ્રુપમાં અને કોડ છે 8 4 2 1 સિમ્પલ આનાથી રિવર્સ પ્રોસેસ કરીએ તો કેવું થાય તો કે હેક્સાડેસિમલ નંબર આપ્યો હોય અને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું કે તો અહીંયા તમને કોઈ એક આવો નંબર આપ્યો છે અને કીધું છે બાઇનરી ઇક્વેલન્ટ નંબર જો તો એના માટે શું કરવાનું ફરી વખત બાઇનરીનો બેઝ 2 હોય હેક્સાડેસિમલ નો બેઝ 16 હોય તો 2:4 તો અહીંયા તમારે હવે શું કરવું પડશે તો કે અહીંયા તમારે જે આ નંબર આપ્યો છે એને ઇક્વિવેલન્ટ 8421 કોડને ધ્યાનમાં રાખીને જે નંબર આપ્યો છે એના 4 બીટમાં બાઇનરી કોડ બનાવવા પડે કઈ રીતે તો કે જે નંબર આપ્યો છે એ નંબર લખી લીધો મેં ઓકે અને એના માટે મારે કોડ બનાવવા છે તો કોડ બનાવવા માટે પહેલાં શું કરશું તો કે જે નંબર આપ્યો છે એને 8421 માં મારે કોડ બનાવવો છે તો નંબર શું છે 4 તો 4 ની જગ્યાએ 1 રાખવાનું બાકીના બધા 0 કરી દો તો આ એનો બાઇનરી કોડ બની ગયો બી તો બી ની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ આપણે હમણાં હેક્સાડેસિમલ જોયું હતું ત્યારે મેં કીધું હતું કે આની વેલ્યુ કેટલી થાય તો આની વેલ્યુ થાય છે 11 ઓકે કારણ કે હેક્સાડેસિમલ ની અંદર ટોટલ વેલ્યુ તમારી છે એ છે 0 to 9 એ ઇઝ ઇક્વલ ટુ 10 બી ઇઝ ઇક્વલ ટુ 11 ઓકે તો અહીંયા બી ઇઝ ઇક્વલ ટુ 11 11 ને મારે 8421 થી રિપ્રેઝેન્ટ કરવા હોય તો કેટલા જોશે તો કે 8 જોશે પ્લસ 2 કરીશ તો 10 થશે પ્લસ 1 કરીશ તો શું થશે 11 તો અહીંયા કરીશ 1 1 1 અને અહીંયા 0 ક્લિયર 9 ને મારે ઇન્ડિકેટ કરવા છે 8421 થી તો કઈ રીતે કરશું તો કે 9 ઇઝ ઇક્વલ ટુ 8 + 1 તો આ બંને 1 1 બાકીના બંને 0 0 એ ઇઝ ઇક્વેલન્ટ ટુ 10 તો અહીંયા લખી દઈએ 10 ને મારે 8421 થી રિપ્રેઝેન્ટ કરવા હોય તો 8 + 2 તો આ થશે 1 1 આ થશે 0 0 8 ને મારે 8421 થી રિપ્રેઝેન્ટ કરવા હોય તો આ 1 ને બાકીના બધા 0 તો આ આખું મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ થી લેસ સિગ્નિફિકન્ટ બીટ તરીકે આ રીતે તમે ઇન્ડિકેટ કરો તો નંબર બનશે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટમાં 1000 પછી 1010 પછી 1001 પછી 1011 અને પછી 0100 ઓકે જે ડોટ હતો એ અહીંયા હતો તો અહીંયા આપણે જ્યાં ડોટ હતો ત્યાં એઝ ઇટ ઇઝ રાખીને અહીંયા બાઇનરી અથવા બેઝ 2 કરી દેશું તો આપણો આ નંબર છે એ બાઇનરી નંબર બનશે કોનો ઇક્વિવેલન્ટ તો કે જે અહીંયા ક્વેશ્ચન આપ્યો છે જે હેક્સાડેસિમલ ની અંદર હતો એનો ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર બનશે તો આ રીતે તમે હેક્સાડેસિમલ માંથી બાઇનરીમાં કન્વર્ટ કરી શકો તો આ થયું એક સિમ્પલ કન્વર્ઝન કે બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં બાઇનરીમાંથી ઓક્ટલમાં બરાબર છે ઓક્ટલમાંથી બાઇનરીમાં હવે થોડુંક ડિટેલ અને આગળ થોડુંક જોઈએ ઓકે કે આના સિવાય આગળ બીજું શું હોય છે બીજું હોય છે ઓક્ટલમાંથી હેક્સાડેસિમલમાં જો આવો ક્વેશ્ચન પૂછાય તો તમે 3 માર્ક્સ ઇઝીલી કવર કરી શકતા હોવા જોઈએ તો પ્રોસેસ સમજીએ કે ઓક્ટલમાંથી હેક્સાડેસિમલમાં કેમ જવું ઓક્ટલનો બેઝ હોય છે 8 અને હેક્સાડેસિમલનો બેઝ હોય છે 16 તો આવું કન્વર્ઝન પૂછાય તો આ એક્ઝામ્પલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બની શકે ઓકે તો કઈ રીતે કન્વર્ઝન થતું હોય છે તો કે ક્વેશ્ચન કંઈક આવો આપ્યો હોય છે એક્ઝામમાં કે આ જે નંબર છે એ ઓક્ટલ નંબર છે અને એને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરો તો કઈ રીતે કરશું તો કે એના માટે બે સ્ટેપ છે પહેલો સ્ટેપ જે નંબર આપ્યો છે એને તમે પહેલા ઓક્ટલમાંથી
બાઇનરીમાં કન્વર્ટ કરો અને બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરો. બંને પ્રોસેસ આપણે જોઈ લીધી છે. ઓક્ટલમાંથી બાઇનરીમાં કેમ કરવો એની પ્રોસેસ આપણે જોઈ લીધી છે અને બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં કેમ જવું એ પણ આપણે જોઈ લીધું છે. તો આ પ્રોસેસ તમે કરો તો તમારું આ જે કન્વર્ઝન છે એ ઓક્ટલમાંથી હેક્સાડેસિમલમાંથી જાય. તો ચાલો જોઈએ કઈ રીતે કરશું. તો કે જ્યારે ઓક્ટલમાંથી બાઇનરીમાં જવું હોય ત્યારે ઇક્વિવેલન્ટ 3 બીટમાં કન્વર્ટ કરવું પડે. તો અહીંયા 2 નું 3 બીટ ઇક્વિવેલન્ટ શું બનશે? તો કે 4 2 1. જે લોકોને આવડે છે એ લોકો વિડીયો પોઝ કરીને તમારી રીતે લખી શકો છો અથવા ગણી શકો છો. ઓકે, પછી કમ્પેર કરી લેજો. તો અહીંયા કોડ શું બનશે? તો કે અહીંયા બની જશે, મારે જોઈએ છે 2, તો બાકીના 2 બીટ 0 અને વચ્ચેનું 1. આના માટે 3 બીટ કોડ શું બને? તો કે 4 2 1. તો અહીંયા બની જશે 6, તો 4 + 2 તો 1 1, અને આની રિક્વાયરમેન્ટ નથી તો 0 ડોટ એઝ ઇટ ઇઝ. 5 માટે કોડ શું બનશે? તો કે 4 2 1, તો 5 = 4 + 1, તો આની બંને જગ્યાએ 1 1 અને અહીંયા 0. 2 માટે કોડ શું બનશે? તો કે 4 2 1, એનો કોડ બનશે 0 1 0. 1 માટે કોડ શું બનશે? તો કે 4 2 1, તો કોડ બનશે 0 0 1. તો આ જે નંબર મળ્યો કેવો નંબર મળ્યો તમને? તો કે બાઇનરી નંબર મળ્યો. તો બાઇનરી નંબરનું ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ. MSB છે 0 0 1, પછી 0 1 0, પછી 1 0 1 ડોટ એમના, આ નંબર 1 1 0, આ નંબર 0 1 0, અને આ થશે તમારો બાઇનરી નંબર. હવે બાઇનરીમાંથી ક્યાં જવું છે? તો કે હેક્સાડેસિમલમાં. બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં જવું હોય તો શું કરવાનું? 4 4ના ગ્રુપમાં ડિવાઈડ કરવાનું. તો 4 4ના ગ્રુપમાં ડિવાઈડ કરવા માટે શું કરશો? તો કે જે ડોટ આપ્યો છે ત્યાંથી 4 4ના ગ્રુપમાં ડિવાઈડ કરો. તો આ પહેલું ગ્રુપ થશે, આ બીજું ગ્રુપ થશે અને આ ત્રીજું ગ્રુપ થશે. ડોટથી પછી આગળ આ રીતે જવાનું છે, આ 4નું ગ્રુપ અને આ આગળ 4નું ગ્રુપ. ઓકે, તો 1 by 1 હું અહીંયા ગ્રુપ લખી દઉં છું. આ ગ્રુપ બન્યું 1 0 1 0, આ ગ્રુપ બનશે ફરી વખત 1 0 1 0, અને અહીંયા 1 0 છે તો બાકીના 3 0 તમારે એડ કરવા પડે. ડોટ એમ નામ અહીંયા બનશે 1 1 0 0. ઓકે, ડોટ પછી આ બાજુ જવાનું અને ડોટ પહેલાં આ બાજુ જવાનું. ઓકે, આ ખાસ યાદ રાખજો. અહીંયા બનશે 1 0 2 0, એડ કરી દઈએ એટલે 4નું ગ્રુપ બની ગયું. ઓકે, તો આ રીતે આખા ગ્રુપ તમારા થશે. હવે તમારે કોડ કયો યુઝ કરવાનો છે? હવે કોડ યુઝ કરવાનો છે 8 4 2 1. ઓકે, તો 8 4 2 1 હું બધે લખી દઉં છું. હવે શું કરવાનું? તો કે ઓક્ટલમાંથી બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં જવું હોય તો શું કરવાનું? તો કે મલ્ટીપ્લિકેશન કરવાનું અને એડ કરવાનું. તો અહીંયા થશે 8 × 0 + 0 + 0 કરવાનું છે. તો સોરી, એડિશન વિથ 0 + 0 + 0, તો એ શું મળશે? 8. અહીંયા શું થશે? તો કે 8 + 4, આ બંને તો 0 0 છે, તો 8 + 4 શું થશે? તો કે 12 થશે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા થશે 12. ઓકે, પણ 12 કોને ઇક્વિવેલન્ટ નંબર છે? તો કે નંબર છે સી. ખાસ યાદ રાખજો, અહીં શું બનશે? 4 + 1, તો શું થશે? 5 5. ઓકે, અહીં શું બનશે? તો કે 5, અને અહીંયા શું બનશે? તો કે 0. તો આ જે નંબર બન્યો એ તમારો હેક્સાડેસિમલ નંબર થશે. મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે એનો 5, તો અહીંથી લખવાનું શરૂ કરીએ 5, પછી ફરી વખત 5 ડોટ, આ જે ડોટ છે ડોટ, અને અહીંયા આવશે સી, અને અહીંયા થશે 8. ઓકે, તો આ જે નંબર મળ્યો એ હેક્સાડેસિમલ નંબર બન્યો. અહીંયા તમારો ક્વેશ્ચન હતો એ શેમાં હતો? તો કે ઓક્ટલ નંબરમાં હતો. બે સ્ટેપ કર્યા. પહેલું સ્ટેપ ઓક્ટલમાંથી બાઇનરીમાં, બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં. ડાયરેક્ટ કન્વર્ઝન ના કરી શકાય એટલા માટે આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધું. ઓકે, તો આ રીતે તમે ઓક્ટલમાંથી હેક્સાડેસિમલમાં કન્વર્ઝન કરી શકો. નેક્સ્ટ વન, આનાથી ઓપોઝિટ પ્રોસેસ હોત તો કેમ કરે? આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે, હું ખાલી પ્રોસેસ તમને સમજાવી દઉં. જે તમને નંબર આપ્યો છે એ નંબર શેમાં આપ્યો છે? તો કે હેક્સાડેસિમલમાં નંબર આપ્યો છે. ઓકે, તમારે જવું છે ઓક્ટલમાં. ડાયરેક્ટ ઓક્ટલમાં ટ્રાન્સફર ના થઈ શકે તો પહેલાં શું કરશું? બાઇનરીમાં કન્વર્ટ કરશું. 4 4ના ગ્રુપમાં ડિવાઈડ થશે કોડ, એટલે બાઇનરી બીટ્સ મળશે. બાઇનરીને 3 3ના ગ્રુપમાં ડિવાઈડ કરશો તો શું મળશે? ઓક્ટલ નંબર. જે પ્રોસેસ કરી હતી એનાથી રિવર્સ પ્રોસેસ કરવાની છે. ઓકે, તો જે નંબર તમારો આપ્યો છે એને મેં આ રીતે રિપ્રેઝેન્ટ કરી દીધું. આ રિપ્રેઝેન્ટેશનને તમે જો 4 4ના ગ્રુપમાં ડિવાઈડ કરશો તો તમને બાઇનરી બીટ્સ મળી જશે. જલ્દીથી વિડીયોને પોઝ કરો અને જાતે કેલ્ક્યુલેશન કરીને જુઓ કે ઓક્ટલ નંબર શું મળે છે. ઓકે, જો તમારે થઈ ગયું હોય તો તમે અહીંયા કમ્પેર કરી શકો. આના 4 બીટમાં તમે બનાવશો તો બાઇનરી કોડ શું બનશે? તો કે 8 4 2 1, તો અહીંયા તમને મળશે 0 1 0 0. બી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 11, તો એનો કોડ બનશે 8 4 2 1 પ્રમાણે અહીંયા થશે 1 0 1 1. 8 + 2 + 1 11 થશે ડોટ એઝ ઇટ ઇઝ. 9 માટે શું બનશે? 8 4 2 1, તો અહીંયા બનશે 8 + 1, તો 1 0 0 1.
A is equivalent to 10. तो यहाँ 8421 प्रमाणे कोड शुभ बन्शे, तो कहीं यहाँ बनी जाशे 1010, 8 plus 2, अहिया 8, तो एना माटे 8421 नो कोड शुभ बन्शे, तो कहीं यहाँ बनी जाशे 1000, ओके, तो आ बनी गयो बाइनरी नंबर, हूँ कहीं आरी ते रिप्रेजेंट करूँ छूँ मोस्ट सिग्निफिकेंट बिट 1000, आ दशे 1010, आ दशे 1001, डॉट एम नाम અહીંયા આવી જશે 1011 અને લાસ્ટ બીટ આવી જશે 0100. ઓકે, આ થયો બાઇનરી કોડ. હવે આને મારે કન્વર્ટ કરવો છે. બાઇનરીમાંથી ઓક્ટલમાં જવું હોય તો શું કરવું પડે? તો કે 3-3 ના ગ્રુપમાં ડિવાઈડ કરવું પડે. તો પોઈન્ટ થી આ રીતે 3-3 ના ગ્રુપમાં ડિવાઈડ કરવાનું શરૂ કરીએ તો આ રીતે તમારા ગ્રુપ્સ જોવા મળશે. ઓકે, અને પોઈન્ટ પછી આ રીતે ગ્રુપ બનશે. ઓકે, તો આ ગ્રુપ થઈ ગયા. અહીંયા લાસ્ટ 2 બીટ જ છે તો લાસ્ટમાં એક 0 એડ કરી દો. આને તમારે 4-2-1 પ્રમાણે કોડ કરશો તો અહીંયા તમને એનો ઓક્ટલ ઇક્વિવેલન્ટ નંબર મળશે. ઓકે, તો નંબર શું મળશે અહીંયા? તો કે અહીંયા થશે 4-2-1 પ્રમાણે, અહીંયા 4 × 1 તો 4, અહીંયા 2 × 1 તો 2, અહીંયા 4 × 1 પ્લસ 1 × 1 તો એ થશે 5, અહીંયા થશે 1 × 1 તો 1 ડોટ, અહીંયા શું થશે? તો કે 4 × 1 અને પ્લસ 1 તો એ થશે 5, અહીંયા શું થશે? અગેન 5 અને અહીંયા થશે 0. તો આ જે તમને નંબર મળ્યો કેવો મળ્યો? તો કે ઓક્ટલ નંબર મળ્યો, જે ઇક્વિવેલન્ટ છે અહીંયા જે હેક્સાડેસિમલ નંબર આપ્યો છે એને. તો અહીંયા તમે બે પાર્ટમાં ફરી વખત પ્રોસેસ ડિવાઈડ કરી હતી, ઓક્ટલમાંથી હેક્સાડેસિમલમાંથી ઓક્ટલમાં જવું હોય તો ડાયરેક્ટ પ્રોસેસ નથી, એટલે પહેલાં આપણે એને બાઇનરીમાં કન્વર્ટ કર્યું અને બાઇનરીને ઓક્ટલમાં કન્વર્ટ કર્યું. તો આ રીતે તમે આખો જે સમ છે 3 માર્ક્સનો આ રીતે કેલ્ક્યુલેટ કરી શકો. મોટા ભાગે એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે આમ ગણો તો ઓક્ટલમાંથી હેક્સાડેસિમલમાં કે હેક્સાડેસિમલમાંથી ઓક્ટલમાં કન્વર્ઝન મોટા ભાગે પૂછાતા હોય છે. ઓકે, તો આ પણ આપણે જોઈ લીધું. નેક્સ્ટ વન છે કે કોઈ પણ રેડિક્સની નો નંબર તમને આપ્યો હોય એને ડેસિમલમાં કેમ લઈ જવો, તો એની પ્રોસેસ આખી આપણે જોઈ લીધી છે, છતાં એક વખત રિવાઇઝ કરી લઈએ કે નંબર તમને કંઈક આવો આપ્યો છે જેનો બેઝ છે 4, હવે આને મારે લઈ જવું છે ડેસિમલમાં. તો ડેસિમલમાં લઈ જવા માટે શું કરવાનું? જે નંબર તમને આપ્યો હોય એ નંબર તમે લખી લો. ઓકે, હવે તો કે એની પોઝિશન ડિફાઇન કરી દો. પોઝિશન ડિફાઇન કરવા માટે શું કરશું? તો કે જે નંબર આપ્યો છે એના ડોટ અથવા તો ઇન્ટીજર પાર્ટમાં 0, 1, 2 અને 3 આ રીતે એની તમે પોઝિશન ડિફાઇન કરી શકો. પોઈન્ટ પછી હોય તો -1 અને -2 આ રીતે રિપ્રેઝેન્ટ થશે એની પોઝિશન. હવે શું કરવાનું? તો કે એને જે બેઝ આપ્યો છે એના પાવરમાં પોઝિશન રાખી દો. ઓકે, તો બેઝ છે 4, તો મેં એના પાવરમાં પોઝિશન આપી દીધી છે. ઓકે, હવે શું કરવાનું? તો કે જે નંબર આપ્યો છે, જે બીટ છે, ડિજિટ છે, એને આનાથી મલ્ટીપ્લાય કરો. તો પહેલું થશે 3 × આ જે નંબર હતો એ મેં લખ્યો 3 × 4³ ની પોઝિશન ઉપર છે, પ્લસ અહીંયા છે 1, તો 1 × એની પોઝિશન છે 4² તો 4² પ્લસ અહીંયા છે 0 તો 0 × પોઝિશન છે 4² પ્લસ પોઝિશન છે, સોરી અહીંયા ડિજિટ છે 2 અને એને મલ્ટીપ્લાય બાય પોઝિશન છે 4² તો 4² ઓકે. ડોટ છે એની જગ્યાએ આપણે કરશું હવે પ્લસ. ઓકે, ડોટની જગ્યાએ પ્લસ. નંબર છે 1 તો 1 એઝ ઇટ ઇઝ ક્રોસ 4² - 1 એની પોઝિશન હતી, પ્લસ 2 × પોઝિશન છે 4² - 2 તો 4² - 2. આનું તમે કેલ્ક્યુલેશન કરો એટલે જે તમને મળે એ નંબર કેવો મળશે? તો કે ડેસિમલ નંબર મળશે. કેલ્ક્યુલેશન તમે તમારી જાતે કેલ્ક્યુલેટરનો યુઝ કરીને કરજો, જેનાથી કોઈ અહીંયા ગણતરીમાં ભૂલ થાય નહીં. ઓકે, હું અહીંયા કેલ્ક્યુલેશન નથી કરતો, કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે. મેં તમને પ્રોસેસ કહી દીધી છે. ઓકે, પહેલું સ્ટેપ શું કર્યું? તો કે જે એની અંદર નંબર આપ્યા છે એની પોઝિશન ડિફાઈન કરી, કે અહીંયા 0 ની પોઝિશન છે, અહીંયા 1 ની પોઝિશન છે, અહીંયા 2 અને અહીંયા 3. ઓકે, પોઈન્ટ પછી હોય તો -1 અને -2 જે રીતે આપણે સંખ્યા રેખા ઉપર નંબર લખીએ એ જ રીતે લખ્યા છે. પછી એને 4 ના પાવરમાં આપી દેવાની, જે પોઝિશન લખી છે એને 4 ના પાવરમાં આપી દીધી. ઓકે, દરેક પોઝિશન. પછી શું કરવાનું છે? તો કે જે નંબર આપ્યો છે એની સાથે પોઝિશન મલ્ટીપ્લાય કરવાની, દરેકનું એડિશન કરવાનું, એટલે જે નંબર મળે તમને ડેસિમલમાં ઇક્વિવેલન્ટ નંબર મળશે. ક્લિયર? ઓકે, ઘણી વખત તમને એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, ડિટરમાઇન ધી વેલ્યુ ઓફ બેઝ એક્સ અને એનો કોઈ એક નંબર આપ્યો. ઓકે, અને તમને એવું કીધું હોય કે એક્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો. તો હવે શું કરવાનું? બંને બાજુના નંબરને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનો, અને બંને અહીંયા ઇક્વલ છે એવું તમને કીધું છે. ધેટ મીન્સ આનો જે ડેસિમલ નંબર મળશે એ અને અહીંયા જે નંબર છે
ऑक्टल ए ऑक्टल नंबर नो डेसिमल नंबर बनने इक्वल होवा जोईए। ओके तो तमारे अहीं करवानुं शुं छे आनो डेसिमल नंबर कैलक्युलेट करवो है तो शुं करवानुं तो के 193x आवुं कीधुं छे। ओके आनो डेसिमल नंबर जोईए तो अहीं पोजिशन छे 0 अहीं 1 અને અહીંયા 2 તો અહીંયા x રેસ્ટ ટુ 0 x રેસ્ટ ટુ 1 x રેસ્ટ ટુ 2 ઓકે તો અહીંયા શું કરશું તો કે 1 મલ્ટીપ્લાય બાય x રેસ્ટ ટુ 2 પ્લસ અહીંયા છે 9 તો 9 મલ્ટીપ્લાય બાય x રેસ્ટ ટુ 1 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય x રેસ્ટ ટુ 0 તો ઇક્વેશન એક મળી ગયું। શું ઇક્વેશન મળે છે x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 3 ઓકે આવું ઇક્વેશન મળશે x રેસ્ટ ટુ 0 1 થશે। બીજું અહીંયા જે નંબર આપ્યો છે એ નંબર શું છે તો કે 623 હેક્સાડેસિમલમાં છે સોરી ઓક્ટલમાં છે એને ઇક્વિવેલન્ટ તમે ડેસિમલમાં કન્વર્ટ કરશો તો x એનો ડેસિમલ નંબર શું બનશે તો કે અહીંયા છે પોઝિશન 0 1 અને 2 તો 6 મલ્ટીપ્લાય બાય 8 રેસ્ટ ટુ 2 પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 8 રેસ્ટ ટુ 1 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 8 રેસ્ટ ટુ 0 અને તમે કેલ્ક્યુલેટ કરશો તો એનું જે ફાઇનલ ડેસિમલ નંબર મળે છે ફાઇનલ ડેસિમલ નંબર તમને કંઈક આવો મળશે 403 ઇન ડેસિમલ નંબર સિસ્ટમ। હવે શું થાય છે તો કે આ બંનેના વેલ્યુ ઇક્વલ છે એવું ક્વેશ્ચનમાં કહી દીધું છે તો અહીંયા આપણે ડાયરેક્ટલી શું લખી દેશું કે આ જે ઇક્વેશન છે એની વેલ્યુ શું થશે તો કે 403 ઓકે તો અહીંયા ઇક્વેશન કંઈક આવું થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ 9x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 403। ઇક્વેશન સોલ્વ કરીએ ઓકે તો એક્સ સ્ક્વેર પ્લસ 9x માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0। આ ઇક્વેશન તમે સોલ્વ કરશો તો એના તમને બે રૂટ મળશે ફર્સ્ટ વન દેટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ 16 એન્ડ સેકન્ડ વન x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 25। હવે બેઝ છે એ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં ઓકે બેઝ છે એ હંમેશા 1 થી લઈને કોઈ એક પોઝિટિવ નંબર હોઈ શકે ઓકે તો અહીંયા આ જે રૂટ છે એ ખોટું છે તો આપણો ફાઇનલ આન્સર x ઇઝ ઇક્વલ ટુ શું મળશે 16 ઓકે તો આવો ક્વેશ્ચન ઘણી વખત જીટીયુમાં ટ્વિસ્ટ કરીને પૂછે છે કે ડિટરમાઇન ધી વેલ્યુ ઓફ બેઝ x કે આનો બેઝ x શું છે ઓકે તો આ રીતે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો એક બેઝિક મેથડ મેં તમને અહીંયા બતાવી છે। નેક્સ્ટ વન દેટ ઇઝ કન્વર્ઝન ઓફ ડેસિમલ નંબર ટુ એની રેડિક્સ નંબર બહુ જ સિમ્પલ મેથડ છે પણ ઘણી ઇમ્પોર્ટન્ટ મેથડ છે ઓકે કોઈ એક ક્વેશ્ચન તમને આવો આપ્યો છે કન્વર્ટ 12.125 ડેસિમલ ઇન્ટુ બાઇનરી જે નંબર આપ્યો છે એને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે બહુ સિમ્પલ મેથડ છે ઓકે પહેલું સ્ટેપ જે તમને નંબર આપ્યો છે એમાં ઇન્ટીજર પાર્ટ અને ફ્રેક્શન પાર્ટને અલગ કરો ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક ભાગ અને ફ્રેક્શન એટલે અપૂર્ણાંક ભાગ બંનેને અલગ કરી દીધા જે પૂર્ણાંક ભાગ આપ્યો છે ઇન્ટીજર નંબર આપ્યો છે એને 2 થી ડિવાઈડ કરવાનું સ્ટાર્ટ કરી દો ઓકે તો 2 થી ડિવાઈડ કરશો તો અહીંયા થશે 6 ઓકે 6 મલ્ટીપ્લાય બાય 2 6 મલ્ટીપ્લાય બાય 2 કરશો તો 12 મળશે તો એમાં રિમાઇન્ડર તમને કંઈ મળશે નહીં 0 ઓકે ફરી વખત 2 થી ડિવાઈડ કરો તો અહીંયા મળશે 3 કોઈ રિમાઇન્ડર નહીં ફરી વખત ડિવાઈડ કરીએ તો 1 મલ્ટીપ્લાય બાય 2 ઓકે તો 2 અને રિમાઇન્ડર શું મળશે 1 મળશે ઓકે જ્યાં સુધી આન્સર જે તમારો નંબર આપ્યો છે એ નંબર કરતા ઓછો ન મળે ત્યાં સુધી ડિવિઝન કન્ટિન્યુઅસ કરતું રહેવાનું છે ઓકે એક વખત તમને ડિવિઝન અહીંયા કમ્પ્લીટ થઈ જાય એટલે શું કરવાનું છે તો કે જે આ નંબર આપ્યા છે એને નીચેથી લઈને આ રીતે ઉપરની સાઈડ લખવાનું સ્ટાર્ટ કરો દેટ મીન્સ કે આ જે નંબર છે એ તમારો એમએસબી બનવો જોઈએ અને આ જે નંબર જે પહેલો રિમાઇન્ડર મળે છે એ એલએસબી બનવો જોઈએ ઓકે તો અહીંયા તમારો જે આ ઇન્ટીજર પાર્ટ છે એનો બાઇનરી નંબર તમને મળશે પહેલું અહીંથી લખવાનું શરૂ કરવાનું તો 1 સેકન્ડ 1 અહીંયા થર્ડ 1 0 એન્ડ ફોર્થ 1 0 ઓકે તો આ તમારો જે 12 નંબર છે એનો ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર થયો ઓકે ઇન્ટીજરમાં શું કરવાનું તો કે ઇન્ટીજરમાં 2 થી ડિવાઈડ કરવાનું સ્ટાર્ટ કર્યું આપણે ડિવાઈડ કરતા ગયા એટલે એક વેલ્યુ મળતી ગઈ ઓકે ફરી વખત ડિવાઈડ કર્યું તો ફરી વખત એક વેલ્યુ મળી ફરી વખત ડિવાઈડ કરો તો ફરી વખત એક વેલ્યુ મળશે ઓકે અને એના રિમાઇન્ડર છે એ આપણે લખતા ગયા ઓકે અને લાસ્ટમાં શું કર્યું તો કે જેનાથી તમે ડિવાઈડ કરો છો એના કરતાં ઓછી વેલ્યુ મળે ત્યાં સુધી ડિવાઈડ કર્યું અને એને એમએસબીથી લઈને એલએસબી આ રીતે આપણે લખ્યું તો એનો તમને બાઇનરી નંબર મળી ગયો। સિમિલર જે ફ્રેક્શન પાર્ટ છે એને તમારે બાઇનરીમાં લઈ જવો છે તો એને 2 થી મલ્ટીપ્લાય કરવાનું કારણ કે અહીંયા બેઝ 2 છે તો 2 થી મલ્ટીપ્લાય કરો તો અહીંયા 0.125 મલ્ટીપ્લાય બાય 2 કરશો તો તમને અહીંયા મળશે આન્સર 0.125
25 ओके। तो अहीं ज्यां सुधी तमने नंबर वन मळे त्यां सुधी तमे आगळ वर्क करी शको ओके। तो अहीं तमने पहला मळ्यो 0 एने लखी लीधुं 0.25 फरी वखत लई लो 0.25 मल्टीप्लाय बाय 2 करो फरी वखत तो अहीं तमने मळशे 0.5 फरी वखत तमने पूर्णांक वेल्यू शुं मळी 0 ओके। फरी वखत लई लो 0.5 मल्टीप्लाय बाय 2 तो अहीं शुं मळशे आंसर हवे तो के 1.0 1 मळी जाय छे तो अहीं तमे वर्क कम्प्लीट करी शको। હવે આ જે તમારો નંબર છે એ એલએસબી છે અને ઉપરનો છે એમએસબી છે ઊંધી પ્રોસેસ થઈ ગઈ અહીંયા નીચે એમએસબી હતું ઉપર એલએસબી હતું અહીંયા નીચે છે એલએસબી બનશે ઉપર છે એમએસબી બનશે તો આ રીતે તમે લખશો તો હવે શું થશે તો કે પ્રોસેસ ઊંધી થઈ ગઈ છે એટલે આ એરો છે નીચેની સાઈડ આવશે એટલે હવે તમારો જે ફ્રેક્શન પાર્ટ છે એનો બાઇનરી બનશે 0 પોઈન્ટ ઓકે 0 0 અને 1 ઓકે। तो आ रीते तमने एनो पण पार्ट मळी गयो छे बन्ने ने भेगा करी देशो तो तमारो जे नंबर हतो डेसिमल एने इक्विवेलेंट बाइनरी नंबर मळी जशे तो ए शुं थशे तो के अहींथी लखवानुं शुरू करीए तो 1100 तो 1100 पॉइंट आ शुं थशे तो के 001 तो आ थयो बाइनरी नंबर जे तमारो इक्विवेलेंट डेसिमल नंबर ने छे क्लियर। तो आ रीते तमे अहींया वर्क करी शको छो। घणी वखत क्वेश्चन कंईक आ टाइपनो होय छे કે નંબર તમને આપ્યો છે એ જે તમે બેઝ ભણ્યા છો બાઇનરીનો ઓક્ટલનો ડેસિમલનો હેક્સાડેસિમલનો એના કરતાં કંઈક અલગ જ હોય તો હવે શું કરવું પ્રોસેસ સિમિલર જ રહે જે તમારો નંબર આપ્યો છે એને તમે ઇન્ટીજર અને ફ્રેક્શનના પાર્ટમાં અલગ કરી દો ઇન્ટીજરને જે બેઝ આપ્યો છે એનાથી ડિવાઈડ કરો અને ફ્રેક્શનને બેઝ આપ્યો છે એનાથી મલ્ટીપ્લાય કરો ચલો જુઓ કઈ રીતે આનો આન્સર મળશે જ્યારે એક વખત વિડીયોને પોઝ કરો અને જાતે ગણવાની ટ્રાય કરો ઓકે। આઈ થિંક બધાને કેલ્ક્યુલેટ થઈ ગયું હશે જરાક આપણે જોઈએ તમે વેરીફાઈ કરજો ઓકે 205 ને મારે બેઝ 3 માં કન્વર્ટ કરવું છે તો શું કરશું ઓકે એના માટે આપણે અહીંયા એને ડિવાઈડ કરતા જશું ઓકે તો પહેલા ડિવાઈડ કરશો તો 205 નું શું થશે તો 205 ડિવાઈડ બાય 3 આન્સર શું મળશે તો કે 68 ઓકે 0.33 એવો આન્સર મળે છે તો 0.33 મલ્ટીપ્લાય બાય 3 તો અહીંયા રિમાઇન્ડર શું રહેશે તો કે હું અહીંયા લખી દઉં છું રિમાઇન્ડર અહીંયા તમને મળે છે 2 ઓકે સોરી 1 તો આ જે 68 મળે છે એને ફરી વખત 3 થી ડિવાઈડ કરો તો 68 ડિવાઈડ બાય 3 તો આન્સર શું મળશે 22 અને રિમાઇન્ડર શું મળશે તો કે 22 મલ્ટીપ્લાય બાય 3 66 તો રિમાઇન્ડર રહેશે 2 ઓકે 22 ને ફરી વખત આપણે ડિવાઈડ કરશું 3 થી તો 22 ડિવાઈડ બાય 3 આન્સર મળશે 7 અને 7 મલ્ટીપ્લાય બાય 3 તો શું મળશે 21 તો અહીંયા તમને રિમાઇન્ડર મળશે 1 7 ને ફરી વખત 3 થી ડિવાઈડ કરશું તો અહીંયા તમને મળશે 2 ઓકે 6 મલ્ટી 3 મલ્ટીપ્લાય બાય 2 6 રિમાઇન્ડર મળશે 1 ઓકે। અહીંથી એલએસ એમએસબી થી એલએસબી તરફ આ રીતે લખવાનું છે તો તમારો ઇક્વિવેલન્ટ એનો બેઝ 3 નંબર શું બનશે તો કે પહેલા મળશે 2 પછી મળશે 1 ફરી વખત 1 ફરી વખત 2 અને 1 તો આ થયો તમારા ઇન્ટીજર પાર્ટનો બેઝ 3 નંબર ઓકે। આ રીતે તમે લખી શકો જે અહીંયા નંબર મળે છે ફ્રેક્શન પાર્ટ એને બેઝ થી મલ્ટીપ્લાય કરો તો 5 મલ્ટીપ્લાય બાય 3 તો શું બનશે તો કે 0.5 મલ્ટીપ્લાય બાય 3 તો આ થશે 1.5 રિમાઇન્ડર છે 1 સોરી અહીંયા જે ફ્રેક્શન પાર્ટની અંદર જે ઇન્ટીજર મળ્યું એ મળ્યું 1 0.5 ફરી વખત મળે છે તો 0.5 મલ્ટીપ્લાય બાય 3 કરશો તો ફરી વખત શું મળશે તો કે 1.5 ફરી વખત અહીંયા 1 મળે છે ફરી વખત અહીંયા તમે 0.5 લઈ લો ઓકે। ફ્રેક્શન પાર્ટ અહીંયા લખવાનો સોરી ઇન્ટીજર પાર્ટ અહીંયા લખવાનો છે ફ્રેક્શન પાર્ટ અહીંયા લખવાનો છે તો ફરી વખત 0.5 મલ્ટીપ્લાય બાય 3 તો અહીં શું મળશે 1.5 ફરી વખત 1 ધેટ મીન્સ જેટલી વખત તમે ફ્રેક્શન પાર્ટને 0.3 થી મલ્ટીપ્લાય કરશો એટલી વખત ઇન્ટીજર 1111 મળશે તો આ જે તમારો ફ્રેક્શન પાર્ટ હતો એનો તમને જે નંબર મળે છે બેઝ 3 નંબર એ 0.111111 કન્ટિન્યુઅસ મળ્યા કરે છે તો આ થયો એનો બેઝ 3 નંબર બંનેને ભેગા કરશો એટલે તમારો બેઝ 3 નંબર આખો મળી જશે તો અહીંયા મળશે 211211.111 બેઝ 3 નંબર જે આ જે નંબર છે એને ઇક્વિવેલન્ટ નંબર થશે ક્લિયર। તો આ રીતે તમે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકો અને ઇઝીલી માર્ક્સ કવર કરી શકો। નેક્સ્ટ વન ક્વેશ્ચન છે એ ઓલ્ડ સિલેબસનો જીટીયુમાં પૂછાઈ ગયેલો એક ક્વેશ્ચન છે। ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ મને આ ક્વેશ્ચન માટે આવતા હોય છે કે સર આ ક્વેશ્ચનમાં એરર જે આપી છે એ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો ઓકે। જીટીયુના જૂના સિલેબસનો આ ક્વેશ્ચન છે અને એક વખત જૂના સિલેબસના પેપરમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે
ઓકે તો આનું સોલ્યુશન પણ આજે જોઈ લઈએ. ઓકે અહીંયા તમને ક્વેશ્ચન કઈક આવો આપ્યો છે કે એક ડેસિમલ નંબર આપ્યો છે અને એને કીધું છે કે બાઇનરીમાં કન્વર્ટ કરો. ઓકે ખાસ યાદ રાખજો ડેસિમલમાંથી બાઇનરીમાં જવાનું છે, પણ બાઇનરીમાં જાઓ ત્યારે એરર એની અંદર કેટલી હોવી જોઈએ, તો કે લેસ ધેન 1% એરર હોવી જોઈએ. ઓકે તો 1% ને હું જો નંબરમાં કન્વર્ટ કરું તો 1/1000. ઓકે તો અહીંયા તમને મળશે 0.01. ઓકે નંબર તમારો શું છે, તો કે નંબર છે 0.252 ડેસિમલ નંબર છે. ઓકે અને એરર કેટલી છે, તો કે એરર છે 0.01. ઓકે આ બંનેને જો તમે નંબરને મલ્ટીપ્લાય કરશો તો તમને મળશે ફાઇનલ આન્સર. જેટલી એરર હોય એને તમારે નંબરમાં કન્વર્ટ કરીને, જે નંબર આપ્યો હોય, જે તમારો ક્વેશ્ચન હોય એને તમારે મલ્ટીપ્લાય કરશો તો તમને જે નંબર મળશે એ કંઈક આવો મળશે 0.002. આ જે નંબર છે આટલો નંબર તમને મળે ત્યાં સુધી તમારે એને, આ બંનેનું મલ્ટીપ્લિકેશન શું ઇન્ડિકેટ કરે છે, તો કે આ નંબરની આ નંબરનું તમે કન્વર્ઝન કરો છો એમાં આટલી એરર આવે તો ચાલે, આના કરતાં વધારે એરર આવવી જોઈએ નહીં. તો આને તમે બાઇનરીમાં જ્યારે કન્વર્ટ કરો ત્યારે બાઇનરીમાં એને ઇક્વેલન્ટ તમારી પાસે ડેસિમલ નંબર હોવો જોઈએ. તો ડેસિમલમાં કઈ રીતે કન્વર્ટ થાય, તો કે 2^n થી તમે ઇન્ડિકેટ કરો તો એ તમારો ડેસિમલ નંબરનો ઇક્વેલન્ટ નંબર બનશે, બાઇનરીનો ઇક્વેલન્ટ ડેસિમલ નંબર બનશે. તો અહીંયા તમારી એરર કેટલી છે, તો કે એરર છે એ છે 0.00252. મતલબ કે અહીંયા જે એરર છે એ પોઈન્ટ પછી છે, તો અહીંયા તમારે શું કરવું પડે, માઇનસ સાઇન ઇન્ડિકેટ કરવી પડે. આ જે નંબર છે એ ડેસિમલ છે, આ પણ ડેસિમલ છે, આના કરતાં વધુ એરર આવવી જોઈએ નહીં, તો આને તમારે લેસ ધેન થી ઇન્ડિકેટ કરવું પડે. ઓકે એન શું ઇન્ડિકેટ કરે છે, તો કે એન ઇન્ડિકેટ કરે છે પ્લેસ. ઓકે કે આટલી પ્લેસ સુધી તમે એને વર્ક, જ્યારે તમે કન્વર્ટ કરો છો ડેસિમલમાંથી બાઇનરીમાં ત્યારે આ પ્લેસ સુધી તમારે કન્વર્ઝન કરવું પડે. ઓકે આને જો તમે સોલ્વ કરશો અને એનની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશો તો અહીંયા થશે 2^n. બંને બાજુ જો હું વ્યસ્ત પ્રમાણ લઉં તો અહીંયા શું થશે, તો કે 1/0.00252, તો એ થશે 397. ઓકે સોરી અહીંયા થઈ જશે ગ્રેટર દેન. ઓકે અને આના ઉપરથી તમે બંને બાજુ લોગ લેશો તો તમને એનની વેલ્યુ મળશે અને એ મળે છે 8.63. મતલબ કે જે આ તમને નંબર મળ્યો છે એટલી વખત તમારે અહીંયા મલ્ટીપ્લિકેશન કરીને કન્વર્ઝન કરવું પડે. અહીંયા ફ્રેક્શનમાં છે, આપણે ફ્રેક્શનમાં મલ્ટીપ્લિકેશન નથી કરતા, તો આપણે અહીંયા લઈ લેશું 8.63ની બદલે 9, એના કરતાં થોડુંક વધારે. ઓકે તો 9 વખત તમારે અહીંયા મલ્ટીપ્લિકેશન કરવું પડે. કોનું, તો કે જે નંબર આપ્યો છે એ નંબરનું 0.252 × 2. આવી પ્રોસેસ કેટલી વખત કરવી પડે, મિનિમમ 9 વખત તમે કરો ત્યારે અહીંયા તમને 1% જેટલી એરર કે એના કરતાં ઓછી એરર વાળો બાઇનરી નંબર મળે. ઓકે તો મલ્ટીપ્લિકેશન કર્યું તો પહેલો નંબર શું મળશે, તો કે 0.504. ઓકે અને અહીંયા તમને જે ફ્રેક્શન પાર્ટ ઇન્ટીજર પાર્ટ મળે છે એ ઇન્ટીજર પાર્ટ શું મળે છે, તો કે 0. ફરી વખત ફ્રેક્શનને મલ્ટીપ્લાય કરો 0.504 × 2, તો આન્સર શું મળશે, તો કે આન્સર મળશે 1.008. ફ્રેક્શન પાર્ટ એનો 0.008 અને ઇન્ટીજર પાર્ટ થશે 1 × 2. ફરી વખત કરશો તો તમને અહીંયા આન્સર શું મળશે, તો કે 0.06. ફ્રેક્શન પાર્ટ એનો મળશે 0.16 અને 0.016 અને ઇન્ટીજર પાર્ટ મળશે 0. આવી પ્રોસેસ કેટલી વખત કરવી પડશે, તો કે આ 3 વખત થઈને આવી પ્રોસેસ તમારે 9 વખત કરવી પડે ત્યારે તમને જે ફાઇનલ એનો આ જે બાઇનરી નંબર મળે છે એ એનો બાઇનરી નંબર, ઇક્વેલન્ટ બાઇનરી નંબર બન્યો, કે જેની અંદર લેસ ધેન 1% જેટલી એરર હશે. ઓકે તો આ પ્રોસેસ તમે 9 વખત કરશો તો તમને નંબર અહીંયા મળશે, એ મળશે 0.252, જે ડેસિમલ નંબર છે એને ઇક્વેલન્ટ બાઇનરી નંબર 0.01000001 ઇન ધી બાઇનરી ફોર્મેટ. ઓકે વિથ લેસ ધેન 1% એરર, 1% એરર કરતા ઓછો, 1% કરતા ઓછી એરર વાળો બાઇનરી નંબર મળ્યો ગણાય. ઓકે તો આ જે ટોપિક છે એ જૂના સિલેબસમાં હતો અને જૂના સિલેબસમાં આ ક્વેશ્ચન આ ટાઈપના જીટીયુમાં પૂછાયેલા છે. ઓકે બેઝિક કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો, જે એરર આપી હોય એને તમે નંબરમાં કન્વર્ટ કરો, નંબરમાંથી એને જે નંબર મળ્યો છે એને તમારો જે ગીવન નંબર છે એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમને કંઈક આવો નંબર મળે,
આ નંબર છે એ 2^-n સાથે તમે કમ્પેર કરો કે આના કરતા ઓછી એરર લાવી હોય તો તમારે 2^-n લેસ ધેન જે નંબર તમને બંનેના મલ્ટીપ્લિકેશનથી મળ્યો એના ઉપરથી n ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો. n તમને કહેશે કે કેટલી વખત આ રીતે તમારે મલ્ટીપ્લિકેશન કરવું પડશે. જો n ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને 4 મળે છે તો તમારે 4 ટાઈમ અહીંયા મલ્ટીપ્લિકેશન કરવું પડે. ફરી વખત અહીંયા MSB ટુ LSB આ રીતે લખશો, MSB ટુ LSB તમે નંબર લખશો તો તમારો ફાઇનલ બાઇનરી નંબર મળશે જેમાં તમને જે એરર કીધી હશે એના કરતા ઓછી એરર હશે. તો આ રીતે આવા ટાઈપના ક્વેશ્ચન તમે ગણી શકો. બહુ રેર કેસની અંદર આવા ક્વેશ્ચન તમને GTU માં જોવા મળશે. જો ટ્વિસ્ટેડ અને અઘરો પેપર બનાવો હોય તો આવા ક્વેશ્ચન પૂછી શકાય, બાકી આવા ક્વેશ્ચન જોવા મળશે નહીં. ક્લિયર? નેક્સ્ટ ટોપિક છે એ છે કોમ્પ્લિમેન્ટ ઓફ નંબર્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કોમ્પ્લિમેન્ટ્સ ઓફ નંબર્સ. નંબરના કોમ્પ્લિમેન્ટ શું છે, કઈ રીતે નંબરના કોમ્પ્લિમેન્ટ લઈ શકીએ, ક્યાં નંબરના કોમ્પ્લિમેન્ટ યુઝ થાય છે અને અમુક એના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ઓકે, બેઝિકલી જ્યારે પણ આપણી પાસે પોઝિટિવ નંબર હોય છે એને આપણે જ્યારે નેગેટિવ નંબરમાં કન્વર્ટ કરવો હોય ત્યારે આપણે કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો આપણી પાસે કોઈ એક નંબર છે એના અલગ અલગ કોમ્પ્લિમેન્ટ ક્યાં ક્યાં લઈ શકાય, તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એનું તમે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લઈ શકો તો હું તમને લખી દઉં છું. એક એનું વન્સ કોમ્પ્લિમેન્ટ હોય છે જેને તમે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ પણ કહી શકો છો. એના ઉપરથી તમને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મળી શકે છે, તો ટુસ કોમ્પ્લિમેન્ટ કહી શકો તેને. ઓકે, ના સિવાય તમારી પાસે અહીંયા નાઇન્સ કોમ્પ્લિમેન્ટ હોય છે, નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. ઓકે, અને નાઇન્સ કોમ્પ્લિમેન્ટની સાથે આવે છે ટેન્સ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો આટલા કોમ્પ્લિમેન્ટ આપણે અહીંયા ભણવાના છીએ અને આ કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરીને બે બાઇનરી નંબરનું સબટ્રેક્શન કઈ રીતે કરી શકાય એના વિશે ડિસ્કસ કરવાના છીએ. ઘણી વખત છે એનો એક્ઝામ્પલ પૂછાય છે GTU ની એક્ઝામની અંદર કે કોઈ બે નંબર આપ્યા હોય એનું તમારે સબટ્રેક્શન કરવાનું હોય વિથ ધી હેલ્પ ઓફ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ઓર ટુસ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો કઈ રીતે એ પ્રોસેસ થતી હોય છે એ આપણે અહીંયા જોઈશું. ઓકે, સો કોમ્પ્લિમેન્ટ્સ ઓફ નંબર્સ. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, જ્યારે તમારી પાસે કોઈ એક નંબર હોય છે ત્યારે એના દરેક બીટને જો તમે ઇન્વર્ટ કરી દેશો તો તમને ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મળતું હોય છે. ઓકે, તો ઇન્વર્ટનો મતલબ શું થશે, તો કે ફોર એક્ઝામ્પલ મારી પાસે અહીંયા કોઈ એક નંબર છે તો આ નંબર ફોર એક્ઝામ્પલ 001 છે. ઓકે, અને આનું મારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવું છે. તમે જાણો છો કે આ બાઇનરી નંબર છે તો એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કઈ રીતે લઈ શકાય, તો કે એના દરેક બીટને બદલી નાખો. 0 હોય ત્યાં 1 કરી દો, 1 હોય ત્યાં 0 કરી દો, અહીંયા 1 છે તો અહીંયા 0 કરી દો. તો આ એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ થઈ ગયું, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. ઓકે, જ્યારે પણ તમારી પાસે નંબર હોય, ફોર એક્ઝામ્પલ 8-bit નંબર છે 1101 1001. ઓકે, આ રીતે 8-bit નંબર છે અને આનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ જોઈએ છે તો એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળે, તો કે જ્યાં 1 છે ત્યાં 0, 0 છે ત્યાં 1. આ રીતે થશે, અહીંયા 0, અહીંયા 1, 0, 0. તો આ થઈ ગયું એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. ઓકે, આ જે નંબર આપ્યો હતો એનું વન્સ કોમ્પ્લિમેન્ટ ઓર ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. તો આ શું ઇન્ડિકેટ કરે છે, કોઈ એક નંબર તમને આપ્યો છે એનું જ્યારે તમે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લ્યો છો ત્યારે એનો એ જ નંબર તમને નેગેટિવ નંબર મળે છે. ઓકે, તો એ પણ જોઈશું કે અહીંયા કઈ રીતની પ્રોસેસ થતી હોય છે નેગેટિવ નંબર માટે. પહેલાં જોઈ લઈએ જલ્દીથી કે ટુસ કોમ્પ્લિમેન્ટ શું છે. ટુસ કોમ્પ્લિમેન્ટ મતલબ કે વન્સ કોમ્પ્લિમેન્ટ પ્લસ 1. જ્યારે તમે આ રીતે કરો છો ત્યારે તમને શું મળે છે, તો કે ટુસ કોમ્પ્લિમેન્ટ મળે છે. વન્સ કોમ્પ્લિમેન્ટ આપણે ઓલરેડી જોઈ લીધું છે કે જે કોઈ બીટ્સ આપ્યા હોય એના ઇન્વર્ટ લઈ લેવાના. ઓકે, એટલે કે 1 હોય ત્યાં 0 અને 0 હોય ત્યાં 1. એની અંદર પ્લસ 1 તમે કરો છો એટલે તમને શું મળશે, તો કે એની અંદર તમને મળી જશે ટુસ કોમ્પ્લિમેન્ટ. તો આના ઉપરથી કોઈ મને કીધું હોય કે હવે આનું ટુસ કોમ્પ્લિમેન્ટ લ્યો તો આનું ટુસ કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળશે, તો કે જે નંબર આપ્યો છે એમ નામ અને એની અંદર પ્લસ 1 કરવાનો, દેટ મીન્સ 1 અહીંયા આવશે તો બાકીના બે બીટ 0 આવશે. ઓકે, આનું એડિશન કરો તો અહીંયા શું મળશે, 0 + 1 1 1 + 0 1 1 + 1 સોરી 1 + 0 1. તો આ જે આન્સર મળે છે એ આ જે નંબર આપ્યો હતો એનું ટુસ કોમ્પ્લિમેન્ટ કહેવાય. તો આ થઈ ગયું ટુસ કોમ્પ્લિમેન્ટ. આપણે વન્સ કોમ્પ્લિમેન્ટ જોયું, વન્સ કોમ્પ્લિમેન્ટમાં ખાલી ઇન્વર્ટ કરવાનું. વન્સ કોમ્પ્લિમેન્ટમાં 1 એડ કરશો તો શું મળશે, તો કે ટુસ કોમ્પ્લિમેન્ટ મળશે. અચ્છા, અહીંયા કોઈ કીધું હોત તો 8 નંબરનો જે 8-bit આ નંબર આપ્યો છે એની અંદર, તો કે એની અંદર એની એ જ પ્રોસેસ કરવાની, પ્લસ 1 કરવાનું, બાકીના બધા બીટ 0 0 0 કરી દો, તો જે તમને નંબર મળશે એ શું મળશે, તો કે ટુસ કોમ્પ્લિમેન્ટ. તો અહીંયા શું થશે, તો કે 1 + 0 1 1 + 0 1 1 + 0 0 0 + 0 0 0 + 0 0 1 + 0 0 and 0. તો આ જે નંબર આપ્યો હતો એનું આ તમને ટુસ કોમ્પ્લિમેન્ટ મળ્યું એવું તમે
કહી શકો. તો તમને ખબર પડી ગઈ હશે કે ટુસ કોમ્પ્લિમેન્ટ મતલબ કે વન્સ કોમ્પ્લિમેન્ટ પ્લસ વન. મેં અહીંયા લખી દીધું છે બરાબર, વન્સ કોમ્પ્લિમેન્ટ પ્લસ વન. અને વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે કે જે કોઈ નંબર આપ્યા છે એમાં તમારે ખાલી એક ઇન્વર્ટ લઈ લેવાનું. ઇન્વર્ટને કોમ્પ્લિમેન્ટ તમે કહી શકો, કોમ્પ્લિમેન્ટનો કહો તો નોટ ગેટ કહી શકો અથવા નોટ લોજિક કહી શકો. ક્લિયર? તો અહીંયા તમે ઝીરો આપશો તો તમને વન મળશે, જો અહીંયા તમે વન આપશો તો અહીંયા તમને ઝીરો મળશે. ઓકે, તો આ રીતે આપણે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ લેવાનું હતું. નેક્સ્ટ વન, નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. અચ્છા, નાઇન્સ કોમ્પ્લિમેન્ટ શું છે? તો કે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ મતલબ જે કોઈ તમને નંબર, હવે નંબર આપ્યો હશે ડેસિમલમાં આપ્યો હશે. નાઇન્સ કોમ્પ્લિમેન્ટ છે એ ડેસિમલ નંબર માટે યુઝ થાય છે. આ બંને છે એ બાયનરી નંબર માટે યુઝ થાય. તો મેં હું અહીંયા લખી દઉં છું તમને બાયનરી. ઓકે, આ બાયનરી માટે યુઝ થશે. નાઇન્સ કોમ્પ્લિમેન્ટ અને ટેન્સ કોમ્પ્લિમેન્ટ છે એ ડેસિમલ નંબર માટે યુઝ થાય. તો અહીંયા આપણે લખી દઈએ કે આ ડેસિમલ માટે છે. ઓકે, તો નાઇન્સ કોમ્પ્લિમેન્ટમાં શું કરવાનું છે? જે કોઈ તમને નંબર આપ્યો હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને નંબર આપ્યો છે કંઈક આવો. ઓકે, અને આનું તમારે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ લેવું છે. શું લેવું છે? તો કે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. તો શું કરવાનું? તો કે જેટલા અહીંયા ડિજિટ આપ્યા છે એટલા નાઇન લખવાના. પહેલાં તો જેટલા ડિજિટ આપ્યા હતા, ત્રણ ડિજિટ આપ્યા તો ત્રણ વખત નાઇન 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 લખ્યું. અને એમાંથી આ જે તમને ડિજિટ આપ્યા છે એ સબટ્રેક્ટ કરવાના. કરી દો સબટ્રેક્ટ, તો શું થશે? તો કે નાઇન માઇનસ ફોર ફાઇવ, નાઇન માઇનસ થ્રી સિક્સ, નાઇન માઇનસ ટુ સેવન. તો આ જે તમને નંબર મળ્યો એ આ જે નંબર હતો એનું નાઇન્સ કોમ્પ્લિમેન્ટ કહેવાય. ઓકે, શું કરવાનું છે? જે નંબર આપ્યો છે, ફોર એક્ઝામ્પલ ફોર એટ, ખાલી બે જ નંબર આપ્યા છે, તો એને શું કરવાનું? તો કે એને નાઇન નાઇનમાંથી જેટલા ડિજિટ આપ્યા છે એટલી વખત પહેલાં નાઇન નાઇન લખવાના. ફોર એક્ઝામ્પલ અહીંયા ચાર ડિજિટ આપ્યા હોય તો ઓકે વન ફોર, હજી હું લખી દઉં આગળ, તો હજી બે નાઇન નાઇન એડ કરી દેવાના. ઓકે, તો જેટલા ડિજિટ એટલા નાઇન. આ જેટલા નંબર જે નંબર આપ્યો છે એને એ નંબર નાઇન 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 નાઇનમાંથી બાદ કરી દેવાનો. ઓકે, તો આનું તમે સબટ્રેક્શન કરશો તો નાઇન માઇનસ એટ વન, નાઇન માઇનસ ફોર ફાઇવ, નાઇન માઇનસ ફોર ફાઇવ એન્ડ નાઇન માઇનસ વન એટ. તો આ જે નંબર હતો એનું નાઇન્સ કોમ્પ્લિમેન્ટ આવું કહેવાય. ક્લિયર? તો આ રીતે આપણે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ લેશું. ઓકે, ઇન કેસ કોઈ એવું કે ટેન્સ કોમ્પ્લિમેન્ટ મારે જોઈએ છે, આના આ જ નંબરનું મારે ટેન્સ કોમ્પ્લિમેન્ટ જોઈએ, તો ટેન્સ કોમ્પ્લિમેન્ટ માટે શું કરવાનું? જેટલા ડિજિટ આપ્યા છે એટલા ઝીરો કરવાના. જેટલા ડિજિટ આપ્યા એટલા ઝીરો અને આગળ એક વન લગાડી દેવાનો. ઓકે, તો થ્રી ડિજિટ આપ્યા હોય તો એને થાઉઝન્ડમાંથી સબટ્રેક્ટ કરવાનો. ફોર ડિજિટ આપ્યા હોત તો ફોર ટાઈમ ઝીરો 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 લખી દો અને આગળ એક વન લગાડી દો. ઓકે, તો જો ફોર ડિજિટ હોય તો ટેન થાઉઝન્ડમાંથી સબટ્રેક્ટ કરશું, જો થ્રી ડિજિટ હોય તો થાઉઝન્ડમાંથી સબટ્રેક્ટ કરશું. ધારો કે ફિફ્ટી વન મેં લખ્યા છે, તો ફિફ્ટી વન બે જ ડિજિટ છે તો એને હંડ્રેડમાંથી સબટ્રેક્ટ કરવાનો. ઓકે, તો તમને મળશે નાઇન્સ કોમ્પ્લિમેન્ટને બદલે ટેન્સ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો હવે ટુ થ્રી ફોર આનું તમારે સબટ્રેક્શન કરો અને તમને જે અહીંયા નંબર મળે શું મળે? તો કે ટેન્સ કોમ્પ્લિમેન્ટ મળે. ફરી વખત, અહીંયા ફિફ્ટી વન આમાંથી સબટ્રેક્ટ કરો અને જે તમને આન્સર મળે અહીંયા, ઓકે, તો એ તમને શું મળશે? તો કે ટેન્સ કોમ્પ્લિમેન્ટ મળશે. ક્લિયર? તો આ રીતે તમે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ, ટેન્સ કોમ્પ્લિમેન્ટ, વન્સ કોમ્પ્લિમેન્ટ અને ટુસ કોમ્પ્લિમેન્ટ લઈ શકો. ખાસ યાદ શું રાખવાનું છે? તો કે વન્સ કોમ્પ્લિમેન્ટ ને ટુસ કોમ્પ્લિમેન્ટ બાયનરીનું હોય, નાઇન્સ કોમ્પ્લિમેન્ટ ને ટેન્સ કોમ્પ્લિમેન્ટ છે ડેસિમલનું હોય. ક્લિયર? તો ચાલો હવે જોઈએ અંદર ડિટેલ. તો આપણે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ જોયું. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળશે? તો કે જે નંબર આપ્યા હોય એ નંબરના ઇન્વર્ટ લઈ લેવાના અથવા તો નોટ લોજિક પણ તમે કહી શકો. તો ઝીરોનું શું કરશું? વન. ઝીરો વન વનનું શું કરી દેશું? ઝીરો ઝીરો. તો આ તમને શું મળશે? ડાયરેક્ટ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મળી જશે. તો ટુસ કોમ્પ્લિમેન્ટ જોઈએ ત્યારે શું કરીએ છીએ? તો કે ટુસ કોમ્પ્લિમેન્ટ ડાયરેક્ટલી ન મળે એના માટે શું કરવું પડે? તો કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ પ્લસ વન કરવું પડે. તો તમને શું મળે? તો કે ટુસ કોમ્પ્લિમેન્ટ મળે. આ જ નંબર આપ્યો છે વન વન ઝીરો, એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લ્યો તો ઝીરો ઝીરો વન, હમણાં જ આપણે જોયું. પ્લસ વન કરવાનું, તો ઝીરો ઝીરો વન. આ જે વન છે એ વન લખ્યો, બાકીના બે બીટ ઝીરો લખ્યા, બંનેનું એડિશન કરો તો વન પ્લસ વન ઝીરો વિથ વન કેરી. ઓકે, અહીંયા કેરી એક આવશે તો અહીંયા તમારું એડિશન થશે વન અને આ થશે ઝીરો. તો આ જે તમને મળશે એ શું મળશે? તો કે ટુસ કોમ્પ્લિમેન્ટ મળશે. ક્લિયર? નેક્સ્ટ વન, નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. નાઇન્સ કોમ્પ્લિમેન્ટ તમારે જોઈએ તો શું કરવાનું? મેં હમણાં જ સમજાવ્યું તમને, જેટલા ડિજિટ આપ્યા છે એટલી વખત નાઇન 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 લખવાનું અને જે નંબર આપ્યો છે એમાંથી સબટ્રેક્ટ કરવાનું. ફોર એક્ઝામ્પલ મારે ફોર ફાઇવ ટુનું નાઇન્સ કોમ્પ્લિમેન્ટ જોઈએ તો જેટલા ડિજિટ છે એટલી વખત નાઇન 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 લખી દીધા અને એને એમાંથી સબટ્રેક્ટ કરી દઈએ તો અહીંયા સેવન, અહીંયા થશે ફોર અને અહીંયા થશે ફાઇવ. તો આ થશે તમારું નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? તો નાઇન્સ કોમ્પ્લિમેન્ટ આ રીતે મળશે નાઇન નાઇન નાઇનમાંથી બાદ કરવાનું. ટેન્સ કોમ્પ્લિમેન્ટ, ટેન્સ કોમ્પ્લિમેન્ટ ડાયરેક્ટલી ન મળે તો ટેન્સ કોમ્પ્લિમેન્ટ માટે શું કરવાનું? નાઇન્સ કોમ્પ્લિમેન્ટ લેવાનું, નાઇન્સ કોમ્પ્લિમેન્ટ લેવાનું પ્લસ વન કરવાનું. આ યાદ રાખજો. ઓકે, જ્યારે પણ અહીંયા ઇવન નંબર હોય ત્યારે એના કરતાં એક માઇનસ કરવાનું, એ કોમ્પ્લિમેન્ટ લેવાનું અને એની અંદર પ્લસ વન કરી દેવાનું. અહીંયા શું કર્યું? ટુસ કોમ્પ્લિમેન્ટ ડાયરેક્ટ ન મળે તો વન્સ કોમ્પ્લિમેન્ટ લીધું, એના કરતાં એક ઓછું કર્યું એટલે વન્સ કોમ્પ્લિમેન્ટ થશે. વન્સ કોમ્પ્લિમેન્ટ પ્લસ વન કરવાનું,
टेन्स कॉम्प्लिमेंट डायरेक्टली न मिले तो टेन्स कॉम्प्लिमेंट मैं शूँ करूँ तो नाइन्स कॉम्प्लिमेंट लीधु और एम प्लस वन कर दीधु। मैं हमें तमने समझा एम शूँ कीधु तू तो टेन्स कॉम्प्लिमेंट लेवाट जटला बीट है एट्ला जीरो 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 लै लो और आग एक वन लगाड़ी दियो। तो फॉर एक्जाम्पल अँ मैं जो है फरी वक्त 452 टेन्स कॉम्प्लिमेंट तो 452 थ्री डिजिट है 30 लिखा और आग एक वन लगाड़ी दीदो। ओके आनी अंदर प्लस वन कर देशों तो शूँ थे आज 999 है यनी अंदर प्लस वन कर देशों तो शूँ थी जैसे 100। तो ये आप लिख्य तो ये डायरेक्टली आ रीते लिख्य तुम प्रोसेस शू है तो कि टेन्स कॉम्प्लिमेंट के इवन नंबर कॉम्प्लिमेंट डायरेक्टली न मे इवन नंबर कॉम्प्लिमेंट लेवा शू करव पड़े तो कि एना एना करता एक ओछू माइनस वन कर देवानू अने ए कॉम्प्लिमेंट लेवानू टेन कॉम्प्लिमेंट जो है तो नाइन करवानू नाइन्स कॉम्प्लिमेंट प्लस वन कर देवानू। ओके टेन्स कॉम्प्लिमेंट है तो टेन्स कॉम्प्लिमेंट आ रीते टूस कॉम्प्लिमेंट हो तो वन्स कॉम्प्लिमेंट प्लस वन। ओके तो अँ तक आंसर शूँ मैं तो आनी बने सप्रेक्शन करशो जो नंबर मे तो टेन्स कॉम्प्लिमेंट मे और डेसिमल में हाँ। इनकेस कोई एवं कीधुँ तो एट कॉम्प्लिमेंट मैं जो है तो एट कॉम्प्लिमेंट मैं शूँ करवा तो कि एट कॉम्प्लिमेंट है इवन नंबर है हाँ इवन नंबर है तो एम डायरेक्ट कॉम्प्लिमेंट मे नहीं सैवन कॉम्प्लिमेंट लेव पड़े सैवन कॉम्प्लिमेंट माइनस सॉरी प्लस वन करो एट तक मिली जाए एट कॉम्प्लिमेंट। कोई एम कीधुँ कि सिक्सटीन कॉम्प्लिमेंट लेव सिक्सटीन कॉम्प्लिमेंट शूँ है इवन नंबर कॉम्प्लिमेंट मे नहीं फिफ्टीन कॉम्प्लिमेंट लियो फिफ्टीन कॉम्प्लिमेंट प्लस वन करो एट तक शूँ मे सिक्सटीन कॉम्प्लिमेंट मिली जाए। तो आ रीते आप इवन नंबर कॉम्प्लिमेंट आग जीशू। ओके एक्जाम्पल जो पहला एक इम्पोर्टंट कॉन्सेप्ट है ये आप क्लियर कर लीए कि अँ साइन नंबर और अनसाइन नंबर शू हो साइन नंबर दैट मीन्स के तरी पास जो जीरो थी लैने इनफाइनाइट नंबर्स है ये अनसाइन नंबर थे अनसाइन नंबर। इनकेस कोई एवं कीधु हो मारे माइनस फाइव लखवा है तो माइनस फाइव तब डायरेक्टली अनसाइन नंबर थी बताई शको नहीं। ओके तो एना शूँ जो है तो कि एना साइन नंबर की रिक्वायरमेंट होके तो साइन नंबर क्या थी क्या आशे तो कि माइनस इनफाइनाइट टू जीरो एंड जीरो टू प्लस इनफाइनाइट आज तमने नंबर मे केव नंबर मैं तो कि साइन नंबर मैसे तो आ साइन नंबर बने कई रीते मैं जो है कि मैं साइन नंबर अँ बाइनरी में लखवो है। ओके मैं माइनस फाइव ने अँ बाइनरी में लखवा है आ तो डेसिमल नंबर है मैं बाइनरी एनु इक्विवेलेंट जो है तो कई रीते लई शकाय एनु बाइनरी इक्विवेलेंट तो ये वस्तु आप आज डिस्कस करी है। ओके तो अँ तमने खबर है कि तमारी पास साइन नंबर बे टाइप हो एक पॉजिटिव साइन नंबर हो एक नेगेटिव साइन नंबर मैं अँ लिखू है जो आ जीरो थी माइनस इनफाइनाइट है तो ये तमारो नेगेटिव नंबर इंडिकेट करते अँ जीरो थी इनफाइनाइट हो तो पॉजिटिव नंबर इंडिकेट करते एक्चुअल में अँ माइनस वन थी आवशे। ओके माइनस वन थी इनफाइनाइट तो ये नेगेटिव नंबर इंडिकेट करे अँ तो जीरो थी इनफाइनाइट है तो ये तमने पॉजिटिव नंबर इंडिकेट करे छे। तो बाइनरी नंबर सिस्टम में आ कई रीते इंडिकेट कर सकते तो कि जो तमारी पास एट बीट नो नंबर है खास अहीं ध्यान रखो एट बीट नो नंबर है तो ये एट बीट नी अंदर तमारा जे जीरो थी लईने सैवन बीट है एने बे पार्ट में डिवाइड करिए। ओके फॉर एक्जाम्पल हूँ तमने अहीं इंडिकेट कर दू आ मारो डी जीरो बीट है अने आ मारो डी सेवन बीट है। ओके तो आ टोटल आठ बीट मारा है ये आठ बीट ने जो बे पार्ट में तमे डिवाइड कर दियो डी सिक्स थी लैने डी जीरो डी सिक्स थी लैने डी जीरो अने एक डी सेवन बीट तो अँ आज डी सेवन बीट है एना थी आपणे साइन इंडिकेट करशू कि पॉजिटिव नंबर है कि नेगेटिव नंबर है एटला माटे मैं अँ एस लखी दीधो है आ साइन इंडिकेट करशे अने बाकीना जे डी सिक्स थी डी जीरो बीट है ये मेग्निट्यूड इंडिकेट करशे शूँ करशे तो कि मेग्निट्यूड इंडिकेट करशे। ओके तो साइन में कई रीते करशू तो कि साइन नंबर की अंदर जयरे साइन बीट है जेने आप डी सेवन बीट कही है आ डी सेवन बीटनी वेल्यू जयरे जीरो हो तरह ये नंबर है ये पॉजिटिव नंबर इंडिकेट करते। ओके पॉजिटिव नंबर इंडिकेट करते जो साइन बीट दैट मीन्स डी सेवन बीट है ये वन हो तो ये नेगेटिव नंबर इंडिकेट करते एवं आप कही सकिए। ओके नेगेटिव बीट और नेगेटिव नंबर है एवं इंडिकेट करते बाकीना जेटला बीट है डी सिक्स थी लैने डी जीरो डी सिक्स टू डी जीरो ये शू इंडिकेट करते तो कि मेग्निट्यूड इंडिकेट करते दैट मीन्स के जो हूँ अँ लखू छू माइनस फाइव तो माइनस फाइव ने मारे जो डेसिमल में बाइनरी में लखवा होके okay, तो कई रीते बनाई शकाय। ओके तो अँ जे आ माइनस साइन है ये माइनस साइन क्या बताशू आप तो कि डी सेवन बीट में बताशू माइनस दैट मीन्स डी सेवन इज वन। ओके नेगेटिव है नेगेटिव मैं डी सेवन की वेल्यू शूँ राखवा तो कि डी सेवन की वेल्यू राखवा वन। ओके फाइव नु आपणे इक्विवेलेंट सिक्स डिजिट में अहीं इंडिकेट करिए तो शू बनशे बाइनरी तो कि बाइनरी बनशे वन जीरो वन जीरो जीरो जीरो। ओके आपणे फोर बीट में के एनु बाइनरी आपणे करशो तो बाइनरी शू थशे तो कि फाइव ने तमे टू थी डिवाइड करता जाओ एटले तमने एनु बाइनरी मिली जाए। ओके तो टू थी डिवाइड करशो तो टू अहीं एक वच्चे
રિમાઇન્ડર ફરી વખત 2 થી ડિવાઇડ કરશો તો 1 અને અહીંયા શું વધશે તો કે 0. તો અહીંથી તમે આ રીતે આમ લખશો તો તમને શું મળશે તો કે 101. તો આ એનું બાઇનરી થઈ ગયું. રિમેનિંગ બિટ્સ જેટલા પણ હતા આ 3 બીટને મેં 000 એઝ ઇટ ઇઝ લખી દીધા, 4 બીટને. ઓકે, બાકીના જે 3 બીટની આપણે રિક્વાયરમેન્ટ હતી એ 3 બીટ પહેલા લખશું LSB થી MSB, અને બાકીના જેટલા બીટ બાકી રહી જાય છે એની જગ્યાએ 00 લખી દીધું. ઓકે, તો અહીંયા D6 થી લઈને જો તમે D0 ઇન્ડિકેટ કરશો તો શું થશે તો કે 0000, 4 વખત 0 અને પછી આ આપણું મેગ્નિટ્યુડ 101. ઓકે, તો આ જે બાઇનરી નંબર મળ્યો એ બાઇનરી નંબર શું ઇન્ડિકેટ કરશે તો કે બાઇનરી નંબર ઇન્ડિકેટ કરશે -5 ઇન ડેસિમલ નંબર સિસ્ટમ. અને આ જે નંબર મળે છે 8 બીટનો, આ 8 બીટનો જે નંબર છે એને કહેવામાં આવે છે સાઇન નંબર. શું કહેવાય? સાઇન નંબર, જેમાં પોઝિટિવ અને નેગેટિવ તમે બંને વસ્તુ છે એ ઇન્ડિકેટ કરી શકો. તો આ થઈ ગયું આપણું સાઇન નંબર. સાઇન નંબરમાં ઇન કેસ ક્વેશ્ચન તમને એવો પૂછાય કે મેક્સિમમ સાઇન નંબર પોઝિટિવ સાઇડ અને નેગેટિવ સાઇડ કેટલો હોય છે, બરાબર? દરેક લોકોને હું ક્વેશ્ચન આવા એવામાં પૂછતો હોઉં છું પણ બહુ ઓછાને એનો આન્સર આવડતો હોય છે. તો મેક્સિમમ સાઇન નંબર કેટલો બની શકે? તો મેક્સિમમ સાઇન નંબર તમારે જોઈએ તો શું કરી શકાય તો કે જે તમારા બીટ છે એને D7 જે તમારું સાઇન ઇન્ડિકેટ કરે છે એની વેલ્યુ ધારો કે 0 રાખીએ. 0 તો શું ઇન્ડિકેટ કરે છે? જ્યારે D7 0 હોય ત્યારે પોઝિટિવ નંબર ઇન્ડિકેટ કરે છે. બાકીના D6 થી લઈને D0 બીટ છે એ દરેકની વેલ્યુ હું 1111 કરી દઈશ તો 7 times 111 તમને અહીં મળશે. આનું તમે ઇક્વિવેલન્ટ ડેસિમલ કરશો, આ બાઇનરી છે એનું ઇક્વિવેલન્ટ ડેસિમલ કરશો તો અહીંયા જે 0 છે એ શું ઇન્ડિકેટ કરશે તો કે પ્લસ સાઇન ઇન્ડિકેટ કરશે. આ જે તમારા બીટ છે 7 બીટ એ શું ઇન્ડિકેટ કરશે તો કે એ ઇન્ડિકેટ કરશે, અને તમે બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરશો તો 127. તો ડેસિમલની અંદર મેક્સિમમ તમારો સાઇન નંબર કેટલો બની શકે વિથ ધી હેલ્પ ઓફ 8 બીટ નંબર, 8 બીટના નંબરથી તમે મેક્સિમમ કેટલો સાઇન નંબર બનાવી શકો તો કે મેક્સિમમ પોઝિટિવમાં 127 બનાવી શકો. આ જ રીતે કોઈ નેગેટિવમાં પૂછવું હોય તો નેગેટિવમાં D7 શું આવે? D7 નેગેટિવમાં આવે 1. ઓકે, બાકીના બધા બીટ છે એ બધા બીટ છે એ તમે 111 કરી દો, અને આનું ઇક્વેલન્ટ કરશો તો અહીંયા 1 છે તો એ માઇનસ ઇન્ડિકેટ કરે, અને આનું તમે ડેસિમલ કન્વર્ટ કરશો તો એ મળશે 127. તો ડેસિમલમાં નેગેટિવમાં મેક્સિમમ કેટલો જઈ શકે તો કે 127, પોઝિટિવમાં પણ 127. આ કોની વાત થાય છે? ખાલી 8 બીટ નંબર માટે, 8 બીટ નંબરની જ વાત કરીએ છીએ. જો અહીંયા વધારે બીટ કરશો તો આ મેગ્નિટ્યુડ ચેન્જ થઈ જશે, સાઇન અહીંયા જે રીતે બીટ આપ્યા છે એ રીતે ચેન્જ થઈ શકે. તો આ થઈ ગયું સાઇન નંબર, પોઝિટિવ નંબર અને નેગેટિવ નંબર. ઓકે, આનો ઉપયોગ ક્યાં થશે તો કે સાઇન નંબરનો ઉપયોગ થશે જ્યારે આપણે બાઇનરી એરિથમેટિક જોઈશું, એડિશન સબટ્રેક્શન, ત્યારે આ સાઇન નંબરનો ઉપયોગ થશે. ઓકે, તો ચાલો જોઈએ હવે બાઇનરી એરિથમેટિક્સ. ઓકે, બાઇનરી એરિથમેટિકની અંદર આપણે બે વસ્તુ જોવાની છે, એક છે એડિશન અને બીજું છે સબટ્રેક્શન. એડિશન દેટ મીન્સ તમારી પાસે બે બીટ આપ્યા હોય એનું તમે એડિશન કરો કે 0 + 0 તો શું થાય? 0 + 0 બાઇનરીમાં 0 થાય, 0 + 1 બાઇનરીમાં શું થાય? 1 થાય, 1 + 0 બાઇનરીમાં શું થાય? 1, અને 1 + 1 ખાસ યાદ રાખજો 1 + 1 થાય છે 10. ઓકે, જેમાં 1 છે એનો સમ છે, 1 છે એ સમ છે, અને સોરી 0 છે એ સમ છે અને 1 છે એની કેરી છે. આપણે આના પહેલાં જ્યારે એડર સર્કિટ ભણ્યા હતા ત્યારે આ વસ્તુ ઓલરેડી ડિસ્કસ કરી હતી. ઓકે, પણ આ રીતે તમારે એડિશન છે યાદ રાખવાનું છે. અચ્છા, આ થયું હાફ એડર માટે અથવા ખાલી 2 બીટનું એડિશન. ઇનકેસ 3 બીટ આપ્યા હોત તો તમને અહીંયા ખાલી આપણે એ અને બી 2 બીટ લીધા અને એનું આઉટપુટ જોયું કે એનું આઉટપુટ શું મળશે એડિશનનું. જો અહીંયા ઇનકેસ તમને 3 બીટ આપ્યા હોત તો શું થાય તો કે ફોર એક્ઝામ્પલ આપણે ફૂલ એડરની વાત કરીએ તો એની અંદર કેટલા હોય છે તો કે એ બી એન્ડ સી ઇન એ કેરી ઇન હોય છે. ઓકે, તો એનાથી જે તમને આઉટપુટ મળે છે એની અંદર 2 આઉટપુટ મળે, એક કેરી આઉટ અને એક સમ. ઓકે, તો જ્યારે 3 બીટની વાત કરીએ ત્યારે 3 બીટની અંદર પોસિબિલિટી કેટલી થાય તો કે 8 પોસિબિલિટી થાય. ઓકે, તો એક પછી એક આપણે પોસિબિલિટી જોતા જઈએ. ઓકે, પહેલાં હું અહીંયા લખી દઉં છું. ઓકે, આટલી પોસિબિલિટી રાખી, આગળની પોસિબિલિટી પછી જોઈએ તો કે 0 + 0 + 0 કરશો તો સમ શું થાય તો કે 0 થાય, કેરી તો કાંઈ આવી જ નહીં તો 0 કેરી પણ. ઓકે, 0 + 0 = 0 થશે, 0 + 1 શું થશે તો કે સમ 1 થશે, કેરી હજી કોઈ આવી નથી. ફરી વખત 0 + 1 = 1 થયું, 1 + 0 તો કે 1 થશે. ઓકે, અને કેરી હજી કોઈ જનરેટ થઈ નથી. ઓકે, ઇનકેસ 0 + 1 તો 1 થશે, 1 + 1 હમણાં જ આપણે જોયું 1 + 1 શું થાય તો કે 10 થાય, દેટ મીન્સ સમ 0 થાય એની કેરી શું થાય તો કે 1 થાય. નેક્સ્ટ પણ 100. ઓકે, 100માં પણ તમને ખબર છે આ જ આન્સર તમને મળશે 101. તો ફરી વખત 2 વખત 1 છે, 10 તો 1 + 1 તો 1, સમ 0 કેરી 1. નેક્સ્ટ પણ 1 અને 0 તો અહીંયા પણ તમને મળશે 10. લાસ્ટ વન થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, 1 + 1 શું થાય તો કે
સમ ઝીરો થશે અને એની કેરી એક જનરેટ થઈને આગળના વન ઉપર આવશે. ઓકે, ફરી વખત વન પ્લસ સોરી ઝીરો પ્લસ વન કરશો તો તમને અહીંયા સમ વન મળશે. જો અહીંયા બતાવી દો, વન પ્લસ વન કર્યું આપણે, પહેલાં આ બંને બીટને એડ કર્યા. ઓકે, તો વન પ્લસ વન અહીંયા સમ ઝીરો મળ્યો, પણ આગળ એક કેરી વધે છે. આની અંદર ફરી વખત તમે વન એડ કરો છો, આ જે લાસ્ટ વન અહીંયા બાકી રહી જાય છે આને તમે ફરી વખત એડ કરો છો, તો ઝીરો પ્લસ વન શું થશે, તો કે વન થશે. અને આ કેરી બીટ છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે, તો અહીંયા વન વન આવશે લાસ્ટમાં. ઓકે, તો થ્રી બીટનું એડિશન તમે કંઈક આ રીતે કરી શકો છો. અને આનો યુઝ ક્યાં થાય છે, તો કે આનો યુઝ થશે એડિશનની અંદર. ઓકે, કે જ્યારે તમારી પાસે બે નંબર આપ્યા હોય ને તમને એમ કીધું હોય કે આનું એડિશન કરો, ઓકે, તો આવી મેથડનો ઉપયોગ કરીને તમે એનું એડિશન કરી શકો છો. ઓકે, તો આમાં એક્ઝામ્પલ કેવો પૂછાય છે, એક્ઝામ્પલ કંઈક આવો પૂછાય છે કે 28 છે એ એક ડેસિમલ નંબર છે અને 15 છે એ પણ એક ડેસિમલ નંબર છે, તો આનું બાઇનરી એડિશન કરો. તો બાઇનરી એડિશન કઈ રીતે થઈ શકે, તો કે બાઇનરી એડિશન કરવા માટે પહેલા બાઇનરી નંબર જોઈએ. તો બાઇનરી નંબર કઈ રીતે મળે, તો કે 28 ને બાઇનરીમાં કન્વર્ટ કરો, 15 ને બાઇનરીમાં કન્વર્ટ કરો. આના આગળના પોઈન્ટની અંદર આપણે ડિસ્કસ કર્યું કે ડેસિમલમાંથી બાઇનરીમાં કઈ રીતે કન્વર્ટ કરાય, 2 ડિવાઈડ કરતા જાવ એટલે તમને એનો બાઇનરી નંબર મળી જાય. ઓકે, તો એક જલ્દીથી હું તમને અહીંયા એક્ઝામ્પલ સમજાવી દઉં છું કે ધારો કે 28 તમારે બાઇનરી જોઈએ છે, તો 28 બાઇનરી શું થશે, તો કે 28 બાઇનરી થશે 0011100. આ 28 બાઇનરી થશે. ઓકે, તો 15 બાઇનરી થશે 000 and 1111. ઓકે, હવે આને એડ કરવા છે. ઓકે, બાઇનરી એડિશન કીધું છે, તો 0+1 શું થશે, 1. 0+1 1. 1+1 1+1 સમ 0 કેરી 1. 1+1+1 તો સમ 0 સોરી સમ 1 એન્ડ કેરી 1. આ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો 3 વખત 1111 હોય તો આઉટપુટમાં તમને બંને 1 1 મળે. 1+1+0 તો અહીંયા સમ 0 કેરી 1. 1+0+0 તો 1 અને 0+0 તો 0. તો આ જે તમને નંબર મળ્યો એ ફરી વખત બાઇનરી નંબર મળશે. ઓકે, અને આને તમારે શું કરવું પડે, ફરી વખત ડેસિમલમાં કન્વર્ટ કરવું પડે. તો આનું ડેસિમલ શું થશે, તો 1 2 4 નહીં આવે, 8 16 નહીં આવે, 32. તો 32+8 40 40+2 42 42+1 43. તો આન્સર તમને 43 મળશે. તમે આનું બંનેનું એડિશન કરો અને ચેક કરો 43 મળે છે કે નહીં. ઓકે, તો આન્સર તમને 43 મળવો જોઈએ. તો આ રીતે એક સિમ્પલ તમને 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે જીટીયુની એક્ઝામમાં. બહુ ઇઝી પેપર હોય ત્યારે આવા ક્વેશ્ચન હોય છે. ઓકે, નેક્સ્ટ વન છે સબટ્રેક્શન. બાઇનરીનું સબટ્રેક્શન કઈ રીતે કરી શકાય, તો કે 0-0 શું થાય, 0 થાય. 0-1 આ ખાસ ધ્યાન રાખજો, 0-1 છે એ 1 થાય. કઈ રીતે, તો કે અહીંયા આપણે ખાલી સબટ્રેક્શન નથી જોવાનું, આપણે એનો ડિફરન્સ જોવાનો છે. 0-0 તો ડિફરન્સ શું થશે, 0. બંને ઇક્વલ છે, 0 અને 1 વચ્ચે ડિફરન્સ કેટલાનો છે, 1 ડિફરન્સ છે. અને અહીંયા લખવાનું છે વિથ બોરો 1. ઓકે, કારણ કે અહીંયાથી 0 માંથી 1 તમે સપરેક્ટ ન કરી શકો, તો આગળથી એક બોરો લેવો પડે, તો બોરો અહીંયા લખવું પડે. 1-0 ડિફરન્સ કેટલાનો થશે, ડિફરન્સ 1 થશે, અને કોઈ બોરોની રિક્વાયરમેન્ટ છે નથી. 1-1 ડિફરન્સ કેટલાનો થયો, ડિફરન્સ થયો 0નો. ઓકે, તો 0 આન્સર આવશે. તો આ રીતે તમે સપરેક્શન પણ કરી શકો છો. અચ્છા, કોઈ એવો ક્વેશ્ચન તમને પૂછાય કે બાઇનરીના તમે સપરેક્શન કરો, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને કોઈ એક નંબર પૂછી દીધો છે 1101. ઓકે, અને તમારે અહીંયા એને સપરેક્ટ કરવો છે કોઈ એક અલગ નંબરમાંથી 1001. તો આનું સપરેક્શન કઈ રીતે કરશો, તો કે 1-1 હમણાં જ આપણે જોયું, 1-1 ડિફરન્સ કેટલાનો છે, 0. 0-0 0નો ડિફરન્સ છે, 1-0 તો 0 અહીંયા 1નો ડિફરન્સ છે, અને 1-1 તો ડિફરન્સ કેટલાનો છે, 0નો. તો આ તમને જે આન્સર મળે છે આ બંને નંબરનું સબટ્રેક્શન મળશે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંથી સ્ટાર્ટ થાય છે. ઓકે, કે કોઈ બે બાઇનરી નંબરનું તમારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ વન્સ કોમ્પ્લિમેન્ટ ઉપયોગ કરીને એનું સબટ્રેક્શન કરવાનું, જે જીટીયુના એક્ઝામ્પલ હોય છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરશું હવે. ઓકે, બે નંબર તમને આપી દીધા છે અને કીધું છે કે વન્સ કોમ્પ્લિમેન્ટ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટનું યુઝ કરીને આ બે નંબરનું તમારે સબટ્રેક્શન કરવાનું છે. તો પહેલો સ્ટેપ, જે તમને નંબર આપ્યો છે એ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરો. તો ફર્સ્ટ નંબર તમને આપ્યો છે 28. 28 બાઇનરી શું થાય, તો કે 28 બાઇનરી થાય 6 ડિજિટમાં લખવાનું છે, 8 ડિજિટમાં નથી લખવાનું. તો 6 ડિજિટમાં બાઇનરી થશે 0111 00. આ એનું બાઇનરી થયું. 15 એમાંથી સબટ્રેક્ટ કરવાના છે વિથ ધી હેલ્પ ઓફ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેં તમને કોમ્પ્લિમેન્ટ ભણાવ્યું ત્યારે હમણાં જ કીધું છે કે આ જે કોમ્પ્લિમેન્ટ છે એ કોઈ એક નંબરને નેગેટિવ નંબરમાં કન્વર્ટ કરવા માટે યુઝ થાય.
ઓકે, તો 15 નું બાઈનરી શું થશે? તો 15 નું બાઈનરી પણ જોઈ લઈએ. 15 નું બાઈનરી થશે 111100. તો આ થશે 15 નું બાઈનરી. ઓકે, હવે તમારે આનું એક પેલું જોઈએ છે, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ જોઈએ છે. કારણ કે જો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ તમે લ્યો તો તમને અહીંયા મળશે કે નંબર -15 મળશે. તો અહીંયા લખી દઉં છું વન્સ કોમ્પ્લિમેન્ટ. તો વન્સ કોમ્પ્લિમેન્ટ શું આપશે? તો કે -15માં કન્વર્ટ કરીને આપી દેશે. ઓકે, અહીંયા તમારી પાસે +15 હતું, જો એનું તમે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લ્યો તો તમને એનો જ નેગેટિવ નંબર મળે. તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવા માટે તો તમને ખબર છે કે જ્યાં 1 હોય ત્યાં 0, 0 હોય ત્યાં 1. તો અહીં શું થઈ જશે? 1100000 ફોર ટાઈમ. ઓકે, તો આ નંબર બાઈનરીમાં મળ્યો. આ નંબર તમારા કોને ઇક્વેલન્ટ છે? તો કે -15 ને ઇક્વેલન્ટ છે. ઓકે, હવે શું કરવાનું છે? તો કે બંનેના સપરેક્શન કરવાના છે. પણ અહીંયા તમારી પાસે 28 છે, અહીંયા -15 છે. તમારે શું જોઈએ છે? 28 -15. તો બંને વસ્તુને એડ કરી દો. ઓકે, તો 28 ઇન ડેસિમલ નંબર અને એને પ્લસ કરી દો. શું? -15 ઇન ડેસિમલ નંબર. તો તમને જે નંબર મળશે શું મળશે? 28 -15, દેટ મીન્સ 13 ઇન ડેસિમલ નંબર સિસ્ટમ. ઓકે, હવે જોઈએ બાઈનરીમાં આ જ વસ્તુ કરવાથી જો તમને 13 આન્સર મળતો હોય તો એ આન્સર પરફેક્ટ છે. તો જોઈએ જરાક કઈ રીતે થાય છે. તો કે અહીંયા જે તમારી પાસે બાઈનરી હતો 828 ને એ શું હતો? તો કે 011100. અને 15 ને ઇક્વેલન્ટ તમને અહીંયા મળ્યો, -15 ને ઇક્વેલન્ટ નંબર, તો કે 110000. ઓકે, બંનેનું શું કરવાનું છે? એડિશન જોઈએ. એડિશન કરવાથી નંબર મળે કે નહીં? તો કે 0+0 તો 0, 0+0 0, 1+0 1, 1+0 1, 1+1 0 વિથ કેરી 1, એન્ડ 1+1 0 વિથ કેરી 1. એક્સ્ટ્રા બીટ જો તમને અહીંયા મળે, જો તમને એક્સ્ટ્રા બીટ મળે, ખાસ યાદ રાખજો, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં જો એક્સ્ટ્રા બીટ મળે તો એક્સ્ટ્રા બીટને તમારે આમાં એડ કરવું પડે. જે રિઝલ્ટ મળ્યું છે એમાં એડ કરવું પડે. અચ્છા, નો કરીએ તો? તો નો કરો તો શું પ્રોબ્લેમ થાય? તો કે આ જે તમને અહીંયા સાઇન ઇન્ડિકેટ કરે છે એ નેગેટિવ સાઇન ઇન્ડિકેટ કરે છે, અને આ છે એ મેગ્નિટ્યુડ ઇન્ડિકેટ કરે છે. તો જો તમે આનું કન્વર્ટ કરશો તો તમને ઇક્વિવેલન્ટ 13 નંબર મળશે નહીં. ઇક્વિવેલન્ટ 13 નંબરમાં કન્વર્ટ કરવા માટે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં જો એક્સ્ટ્રા બીટ મળે તો જે નંબર મળ્યો છે એમાં એનું એડિશન કરી દેવાનું, દેટ મીન્સ 1 આમાં એડ કરી દો. ઓકે, તો હવે ખાલી આટલા જ બીટ વધ્યા છે. ઓકે, બાકીની વસ્તુ હું રિમૂવ કરી દઉં. તો આ બંનેનું એડિશન તમે કરશો તો એડિશન શું મળશે? તો કે અહીંયા 1+0 1 0 1 1 0 0, આ 6 બીટ મળી ગયા પાછા. ઓકે, આપણે શું જોઈએ છે? 6 બીટ પાછા મળી જાય. અને આ જે બાઈનરી નંબર મળે એનું ઇક્વિવેલન્ટ તમે ડેસિમલમાં કન્વર્ટ કરો તો આ 1, 2 ની જરૂર નથી, 4, 8. ઓકે, 8+4 12+1 13 ડેસિમલ નંબર મળી ગયો. આ નંબર અહીંયા તમને પહેલા મળી ગયો હતો. ઓકે, તો ખાસ યાદ રાખવાનું, જ્યારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ હોય ત્યારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં એક્સ્ટ્રા બીટ, જેને આપણે કેરી બીટ કહીએ છીએ, કેરી બીટ મળે તો એને શું કરવાની? એને એડ કરવાની. ઓકે, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં જો કેરી મળે તો કેરીને એડ કરવાની. ઇનકેસ નો મળે તો, આ તો અહીંયા મળે છે, પણ નો મળે તો, જો કેરી નો મળે તો જે આન્સર મળે છે, આન્સર મળે છે એનું અગેન ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવાનું. શું કરવાનું? ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવાનું, તો જ તમને ફાઇનલ આન્સર મળશે. નહીંતર જે આન્સર મળે છે એ ઇનકરેક્ટ આન્સર મળે છે. ઓકે, તો તમારે જો કેરી નો મળે તો તમારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ આન્સરનું ફરીવાર લેવાનું અને ત્યારે તમને ફાઇનલ આન્સર મળશે. ઓકે, આ જે રૂલ છે એ ખાસ યાદ રાખજો. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટની અંદર કેરી મળે તો કેરીને આન્સરની અંદર એડ કરવાની, અને જો નો મળે તો આન્સરનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવાનું, જેનાથી તમને ફાઇનલ આન્સર મળી શકે. ક્લિયર? તો આ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોઈ શકે એક્ઝામ માટે. જો પ્રિપેર કર્યું હોય તો આરામથી 4 માર્ક્સ આના તમને મળી શકે. નેક્સ્ટ વન, ઓકે, એનો એ જ એક્ઝામ્પલ છે, પણ સપરેક્શન કરવાનું છે 2's કોમ્પ્લિમેન્ટથી. તો 2's કોમ્પ્લિમેન્ટથી જોઈ લઈએ પાછી પ્રોસેસ. ઓકે, ફરી વખત 28 છે, એનું બાઈનરી શું થશે? તો કે 0 1 1 1 0 0. 15 બાઈનરી શું થશે? તો કે 6 બીટમાં બાઈનરી થશે 0 0 1 1 1 1, આ એનું બાઈનરી થશે. આનું 2's કોમ્પ્લિમેન્ટ લઈ લો એટલે તમને શું મળી જાય? તો કે -15 મળી જાય, ઇક્વેલન્ટ -15 મળી જાય. ઓકે, તો -15 કરવા માટે શું કરવું પડશે? તો કે જે નંબર આપ્યો છે એ નંબરને તમારે હવે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં કન્વર્ટ કરવો પડે. તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ શું થશે? તો કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ એનું થશે, અહીંયાથી ચેન્જ કરી દો બીટ, એટલે કંઈક આ રીતે તમને ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મળશે. આની અંદર +1 કરશો, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટની અંદર +1 કરો તો શું મળે? 2's કોમ્પ્લિમેન્ટ મળે. તો અહીંયા તમે +1 કરશો તો 0 0 0 0 0 1. ઓકે, આ એનું 1 નું બાઈનરી થશે. આનું બંનેનું એડિશન કરો તો અહીંયા 1 0 0 0 then 1 1. આ જે નંબર તમને મળ્યો એ શું મળ્યું? તો કે
ટૂસ કોમ્પ્લિમેન્ટ મળ્યું. ઓકે, ટૂસ કોમ્પ્લિમેન્ટ મળે છે અહીંયા. હવે આ ટૂસ કોમ્પ્લિમેન્ટ કોને ઇક્વિવેલન્ટ હોવો જોઈએ? તો કે માઇનસ 15 ને ઇક્વિવેલન્ટ હોવો જોઈએ. માઇનસ 15 ને ઇક્વિવેલન્ટ હશે. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે? તો કે 28 ઇન ડેસિમલ નંબર સિસ્ટમ, માઇનસ 15 એ પણ ડેસિમલ નંબર સિસ્ટમ, આ બંનેનું એડિશન કરો તો તમને અહીંયા શું મળે? તો કે 28 માઇનસ 15 13 મળે. ઓકે, તો જોઈએ હવે આપણી મેથડથી મળે છે કે નહીં. તો અહીંયા તમે બાઇનરી લખી દો પહેલા, 28 નું 011100, આ એનું બાઇનરી થશે. નેક્સ્ટ વન, માઇનસ 15 નું બાઇનરી આપણે અહીંયા જોઈ લીધું છે, તો એ બાઇનરી લઈએ 110001. ઓકે, આ બંનેનું એડિશન કરવાનું છે તો શું મળશે અહીંયા? તો કે 1 + 0 1 0 + 0 0 1 1 1 + 1 0 એન્ડ કેરી 1. અહીંયા ફરી વખત 0 1 + 1 0 એન્ડ 1 કેરી, દેટ ઇઝ એન્ડ એક્સ્ટ્રા બીટ. ઓકે, તો ફરી વખત ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં શું કરતા હતા? ફરી વખત ધ્યાન રાખજો, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ જો કેરી આવે, કેરી આવે તો કેરીને એડ કરવાની. ક્યાં એડ કરવાની? આન્સરની અંદર. ક્લિયર? ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ જો કેરી ન આવે તો જે આન્સર મળે એ આન્સરનું ફરી વખત ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવાનું, ફરી વખત ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવાનું, અને જે મળે એ તમારો ફાઇનલ આન્સર. ટૂસ કોમ્પ્લિમેન્ટમાં એની એ જ મેથડ હવે ટૂસ કોમ્પ્લિમેન્ટ માટે. ઓકે, તો ટૂસ કોમ્પ્લિમેન્ટમાં જો કેરી આવે, કેરી આવે દેટ મીન્સ એક્સ્ટ્રા બીટ તમને અહીંયા મળે. તમારે 6 બીટની જ રિક્વાયરમેન્ટ છે, પણ અહીંયા 6 બીટ સિવાય એક એક્સ્ટ્રા બીટ મળે છે. જો કેરી બીટ આવે તો કેરી બીટને ઇગ્નોર કરવાનું છે, દેટ મીન્સ કે આને અહીંયાથી કેન્સલ કરી દો, અને આ જે તમને મળે છે એ તમારો ફાઇનલ આન્સર બની જાય. ફાઇનલ આન્સર બને. ઓકે, તો આનું તમે ડેસિમલ કન્વર્ઝન કરશો તો તમને શું મળશે? તો કે 13 ઇન ડેસિમલ નંબર સિસ્ટમ. ઓકે, તો આ રીતે તમે અહીંયા ટૂસ કોમ્પ્લિમેન્ટ ઉપયોગ કરીને જો કેરી આવે તો કેરીને ઇગ્નોર કરવાની, અને ઇગ્નોર કરશો એટલે ડાયરેક્ટ તમને શું મળી જશે? તો કે ફાઇનલ આન્સર મળી જશે. ઓકે, ઇનકેસ કેરી નો આવી હોત તો? જો કેરી નો આવે ડાયરેક્ટ આન્સર મળી જાય, 6 બીટનો આન્સર મળી જાય. ઓકે, તો જે આન્સર મળે છે એનું ટૂસ કોમ્પ્લિમેન્ટ લેવાનું, જે આન્સર મળે એનું ટૂસ કોમ્પ્લિમેન્ટ, તો તમને ફાઇનલ આન્સર મળે. ફાઇનલ આન્સર આ ખાસ યાદ રાખજો, એક્ઝામ વખતે આવું ભૂલાઈ જાય છે. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કેરી આવે તો કેરીના આન્સરમાં એડ કરી દેવાની, તો તમને ફાઇનલ આન્સર મળશે. જો કેરી ન આવે તો આન્સરનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેવાનું, તો ફાઇનલ આન્સર મળે. ઓકે, એ જ રીતે ટૂસ કોમ્પ્લિમેન્ટમાં શું કરવાનું? તો ટૂસ કોમ્પ્લિમેન્ટમાં જો કેરી આવે તો એને ઇગ્નોર કરવાની, ન આવે તો એનું ટૂસ કોમ્પ્લિમેન્ટ લેવાનું, અને ફાઇનલ આન્સર મળી જશે. ક્લિયર? તો આ થઈ ગયું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, ટૂસ કોમ્પ્લિમેન્ટ. જીટીયુની અંદર આનો એક એક્ઝામ્પલ 100% હશે જ કે આનું તમારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કે ટૂસ કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરીને સબટ્રેક્શન કરવાનું છે. નેક્સ્ટ વન, સબટ્રેક્શન ઇન ઓક્ટલ નંબર સિસ્ટમ. ઓક્ટલ નંબર સિસ્ટમમાં કોઈ પણ બે નંબર આપ્યા હોય એના સબટ્રેક્શન કઈ રીતે કરી શકાય? ચલો જોઈ લઈએ. ઓકે, ક્વેશ્ચન કંઈક આવો આપ્યો છે, સબટ્રેક્ટ 45 ઇન 8 ઓક્ટલ નંબર સિસ્ટમ ફ્રોમ 66 વિચ ઇઝ ઓલ્સો ઇન ઓક્ટલ નંબર સિસ્ટમ. 66માંથી તમારે 45 સપરેક્ટ કરવાના છે, અને બંને ઓક્ટલ નંબર સિસ્ટમમાં છે. તો તમને ખબર છે આપણે ડાયરેક્ટ સપરેક્શન નથી કરતા, આપણે શું કરીએ છીએ, જે નંબર નેગેટિવ છે એ નેગેટિવ નંબરનું કોમ્પ્લિમેન્ટ લઈ લઈએ, અને પછી એને જે નંબર આપ્યો છે એમાં સાઇન નંબર બનાવીને એમાં એડ કરી દઈએ. ઓકે, તો 45ને તમારે નેગેટિવમાં કન્વર્ટ કરવો હોય એ પણ ઓક્ટલ નંબર સિસ્ટમમાં, તો શું કરવું પડે? તો કે અહીંયા તમારે 8 કોમ્પ્લિમેન્ટ લેવું પડે. ઓકે, 8 કોમ્પ્લિમેન્ટ કઈ રીતે લઈ શકાય આની પ્રોસેસ આપણે જોઈ નથી, સિમ્પલ છે. 8 કોમ્પ્લિમેન્ટ કોઈ પણનું લેવું હોય તો જે નંબર આપ્યો છે એને 77માંથી સબટ્રેક્ટ કરો. કયો નંબર આપ્યો છે? 45 આપ્યો છે. આ જે તમને નંબર મળે એની અંદર +1 કરી દો એટલે તમને એનું 8 કોમ્પ્લિમેન્ટ મળી જાય. ઓકે, ફરી વખત સમજાવી દો, 8 કોમ્પ્લિમેન્ટ કોઈ પણ નંબરનું લેવું છે, મારે અહીંયા 45નું 8 કોમ્પ્લિમેન્ટ જોઈએ છે, તો 45નું 8 કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળે? તો કે એને 77માંથી સબટ્રેક્ટ કરી દો અને એની અંદર +1 કરી દો, તો જે નંબર મળે છે તમને અહીંયા મળશે 33. તો આ જે નંબર મળે છે એ ઓક્ટલ નંબર સિસ્ટમનો છે, અને એ ઇન્ડિકેટ શું કરે? તો કે -45 ઇન્ડિકેટ કરે છે. આ અનસાઇન નંબર હતો, 45 છે અનસાઇન નંબર હતો, 33 છે એ સાઇન નંબર છે. શું છે? સાઇન નંબર છે. ઓકે, તો હવે શું કરવાનું છે? સિમ્પલ છે. હવે તો પ્રોસેસ 66 - 45 કરવું છે, તો -45 આપણે સાઇન બનાવી દીધો, બંનેનું એડિશન કરો એટલે તમને અહીંયા આન્સર મળશે 66 - 45, દેટ ઇઝ 21 ઇન ઓક્ટલ નંબર સિસ્ટમ. જોઈએ આન્સર છે એને ઇક્વેલન્ટ મળે છે કે નહીં. ઓકે, ફરી વખત જે નંબર હતો એ આપણો હતો 66. ઓકે, એમાં આપણે -45 કરવું છે, તો -45 માટે આપણે અહીંયા ઇક્વેલન્ટ નંબર બનાવ્યો. ઇક્વેલન્ટ નંબર શું બનાવ્યો? તો કે 33. બંનેનું એડિશન કરવાનું. ઓકે, તો 6 + 3 9, અહીંયા શું થશે? તો કે 6 + 3 9, પણ 9 તો ઓક્ટલ નંબર સિસ્ટમમાં આવે જ નહીં. ઓક્ટલ નંબર સિસ્ટમ ખાલી 0 to 7 માટે બનેલી છે. ઓકે, તો અહીંયા શું કરવું પડશે? તો કે એને 8 માંથી સપરેક્ટ કરવા પડે. જે નંબર મળે છે
એ તમને 9 મળે છે, તો એમાં માઇનસ 8 કરવા પડે. જો માઇનસ 8 કરશો તો તમને અહીંયા આન્સર મળશે 1. ઓકે, અને અહીંયા તમે 8 માંથી સબટ્રેક્ટ કરો તો અહીંયા કેરી જશે 1. ઉપર શું જશે? આગળ એક કેરી. અહીંયા ફરી વખત કરશો તો અહીંયા તમને મળશે 10. માઇનસ 8 કરી દો તો અહીંયા તમને આન્સર મળશે 2, અને એક કેરી આગળ ટ્રાન્સફર થશે. ક્યારે? આપણે જ્યારે ડેસિમલમાં કોઈ નંબર એડિશન કરીએ, ફોર એક્ઝામ્પલ 8+4 કરીએ તો શું મળે આપણને આન્સર? તો કે આન્સર મળે છે અહીંયા તમને 12. તો આપણે શું કરીએ છીએ, અહીંયા 12 ડાયરેક્ટ નથી લખતા, 12-10 કરી દઈએ છીએ, એટલે અહીંયા શું મળશે? 2, અને 1 કેરી છે આગળ ટ્રાન્સફર કરી દઈએ છીએ. એ જ રીતે મેં અહીંયા કર્યું છે, 8 સબટ્રેક્ટ કરી દીધું, અને 8 સબટ્રેક્ટ કર્યા પછી જે નંબર મળે એ અહીંયા લખ્યો, ઉપર એક કેરી ટ્રાન્સફર કરી દીધી છે. ઓકે, તો સિમ્પલ પ્રોસેસ છે. ઓકે, જે આપણે ડેસિમલમાં કરીએ એની જ છે. તો અહીંયા એક કેરી બીટ આગળ એક એક્સ્ટ્રા મળે છે. આ આપણો આન્સર થયો, આ એક કેરી બીટ એક્સ્ટ્રા મળે છે. ઓકે, તો જ્યારે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર તમને આ રીતે સપ્રેક્શન પછી એક કેરી મળે, તો ઓક્ટલ નંબર સિસ્ટમમાં એને ઇગ્નોર કરવાની. જે રીતે આપણે ટૂસ કોમ્પ્લિમેન્ટમાં કેરીને ઇગ્નોર કરતા હતા, એ રીતે ઇગ્નોર કરશો. તો અહીંયા જે તમને ફાઇનલ આન્સર મળે છે એ શું મળે છે? તો કે 21, જે આપણને ઓલરેડી અહીંયા મળી ગયેલો છે. ઓકે, તો આ રીતે તમે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર સિમ્પલી સપ્રેક્શન કરી શકો. ઇનકેસ એડિશન કીધું હોત, ઇનકેસ આવું કીધું હોત કે 45+ મારે 66 કરવા છે. ઓકે, એડિશન કરવું છે મારા ઓક્ટલ નંબર સિસ્ટમમાં, તો અહીંયા શું થશે? તો કે 5+6 શું મળે? 11 મળે. પણ આપણે 11 છે એ તો ઓક્ટલ નંબર સિસ્ટમમાં છે જ નહીં, તો 11-8 કરવાનું. તમને અહીંયા આન્સર શું મળશે? તો કે 3 મળશે. તો અહીંયા લખવાનું 3, અને એક કેરી આગળ ટ્રાન્સફર કરવાની. ઓકે, પછી 1+4+6 11, ફરી વખત 11 મળે છે. ઓકે, તો અહીંયા લખશું આપણે 1 નહીં લખી શકાય, તો શું લખશું? તો કે 11-8 એટલે કે 3, અને 1 કેરી આગળ ટ્રાન્સફર થશે જે અહીંયા પાછી મળશે. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, નેક્સ્ટ વન હેક્સાડેસિમલ એડિશન. હેક્સાડેસિમલ એડિશન પણ બહુ સિમ્પલ છે. અહીંયા 6E આપ્યું છે અને અહીંયા C5 આપ્યું છે. ખાલી યાદ શું રાખવાનું છે? તો કે A ઇઝ ઇક્વેલન્ટ ટુ 10, B ઇઝ ઇક્વેલન્ટ ટુ 11, C ઇઝ ઇક્વેલન્ટ ટુ 12, D ઇઝ ઇક્વેલન્ટ ટુ 13, E ઇઝ ઇક્વેલન્ટ ટુ 14, એન્ડ F ઇઝ ઇક્વેલન્ટ ટુ 15. આટલું ખાલી યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયા કીધું છે E+5 શું છે? તો કે 14. +5 કરશો તો શું મળશે? 19 છે, હેક્સાડેસિમલ નંબરમાં નથી, તો શું કરશું? -16. તો અહીંયા શું થશે? તો કે 3. ઓકે, તો આ 0-3 છે એ આપણે અહીંયા ઇન્ડિકેટ કરશું, 3, અને વિથ 1 કેરી, કારણ કે એક કેરી આગળ ટ્રાન્સફર કરી દેવી પડે, કારણ કે આપણને 16 કરતા વધારે વેલ્યુ મળી છે. તો 6+C+1, તો C શું છે? 12, એની અંદર 6 એડ કરો, 1 કેરી એડ કરી દો, તો આન્સર શું થશે? તો કે 18+1 19 -16 કરવું પડશે ફરી વખત, -16, તો અહીંયા આન્સર શું મળશે? 3, અને 1 કેરી આગળ ટ્રાન્સફર થશે. તો ફરી વખત તમને આન્સર જે મળશે એ કંઈક આવો મળશે. ક્લિયર? નેક્સ્ટ વન, હા, આ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ થઈ શકે. શું કીધું છે અહીંયા તમને? યુઝિંગ 16th કોમ્પ્લિમેન્ટ મેથડ સબટ્રેક્ટ ટુ કમ્પ્યુટ 3B7 ઇન હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ -854 વિચ ઇઝ ઓલસો ઇન હેક્સાડેસિમલ નંબર. ઓકે, આ બંનેનું સબટ્રેક્શન કરવાનું છે. તો કઈ રીતે સબટ્રેક્શન કરશું? તો કે સબટ્રેક્શન કરવા માટે પહેલા જે આ નંબર આપ્યો છે એ નંબર એઝ ઇટ ઇઝ લખશું. તો આ નંબર શું તમને આપ્યો છે? 3B7. ઓકે, આ નંબરને એમાંથી સપરેક્ટ કરવો છે. આપણે ડાયરેક્ટ સપરેક્શન કરી શકતા નથી, તો શું કરશું? આને ઇક્વેલન્ટ સાઇન નંબર બનાવશું. શું બનાવશું? સાઇન નંબર બનાવશું પહેલાં. તો એનો ઇક્વેલન્ટ સાઇન નંબર જોઈતો હોય તો કઈ રીતે ઇક્વેલન્ટ સાઇન નંબર બનશે? 854નો. તો કે 854ને આપણે 16th કોમ્પ્લિમેન્ટ લેશું. તો 16th કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળશે? તો કે 16th કોમ્પ્લિમેન્ટ મળશે, જેટલા ડિજિટ આપ્યા છે. કેટલા ડિજિટ આપ્યા છે? તો કે 3 ડિજિટ આપ્યા છે, એટલી વખત 15 15 15 લખવા પડે. ઓકે, જેટલા ડિજિટ આપ્યા છે એટલી વખત 15 15 15 લખવું પડે. ઓકે, નેક્સ્ટ આ જે નંબર આપ્યો છે એની નીચે લખી દો 854. સપરેક્શન લ્યો. સપરેક્શન શું થશે? તો કે અહીંયા સપરેક્શન તમને મળશે 15-4 એટલે કે 11. 11 ઇઝ ઇક્વેલન્ટ ટુ બી, હમણાં જ આપણે જોયું. 15-5 10, 10 ઇઝ ઇક્વેલન્ટ ટુ એ. 15-8 7, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આ થયું તમારું 15th કોમ્પ્લિમેન્ટ. 15th કોમ્પ્લિમેન્ટ પ્લસ શું કરવાનું? તો કે 1 કરવાનું. શું કરવાનું? +1 કરવાનું. તો +1 કરશો અહીંયા, +1, તો અહીંયા તમને શું મળશે? તો કે 16th કોમ્પ્લિમેન્ટ મળશે. તો અહીંયા B+1 દેટ મીન્સ C A એઝ ઇટ ઇઝ અને 7. તો આ જે તમને મળ્યું એ હેક્સાડેસિમલ નંબર મળ્યો. શું? તો કે 16th કોમ્પ્લિમેન્ટ મળ્યું. 16th કોમ્પ્લિમેન્ટ ઓફ ધ ગીવન નંબર. ઓકે, કોમ્પ્લિમેન્ટ માટેની જે સિમ્પલ મેથડ છે એ આપણે જોઈ લીધી. અહીંયા 16th કોમ્પ્લિમેન્ટ તમને મળી જાય છે. આ જે 16th કોમ્પ્લિમેન્ટ મળે છે એને તમને એ તમારું આ 854નો સાઇન નંબર થશે. ઓકે, બંનેનું એડિશન કરીએ. B7 અહીંયા શું નંબર મળ્યો આનો સાઇન નંબર? તો કે 7AC. બંનેનું એડિશન.
બંનેનું એડિશન કરશો તો 7+C સી ઇઝ ઇક્વેલન્ટ ટુ 12 પ્લસ 7 કરશો પ્લસ 7 કરશો તો આન્સર મળશે 19 19 છે એ હેક્સાડેસિમલમાં નથી એટલે માઇનસ 16 કરશો તો 3 આન્સર અને વિથ 1 કેરી તો 3 આન્સર વિથ 1 કેરી 1+B પ્લસ એ ઇઝ ઇક્વેલન્ટ ટુ 10 બી ઇઝ ઇક્વેલન્ટ ટુ 11 એની અંદર એ પ્લસ 1 કેરી કરવાની છે તો 1+B પ્લસ એ તો આન્સર શું મળશે અહીંયા તમને તો કે અહીંયા મળશે તમને 22 ઓકે 22 માઇનસ 16 કરશો માઇનસ 16 કરશો તો તમને અહીંયા આન્સર શું મળશે તો કે આન્સર મળશે 6 વિથ 1 કેરી તો અહીંયા લખી દઈએ 6 વિથ 1 કેરી તો અહીંયા થશે હવે 1+3+7 ઇઝ ઇક્વેલન્ટ ટુ બી તો આ જે તમને મળે છે એ હેક્સાડેસિમલ નંબર મળે છે બંનેનું એડિશન કરવાથી કોઈ કેરી મળે છે ના કોઈ કેરી મળતી નથી જો કોઈ કેરી ન મળે તો એનું 16th કોમ્પ્લિમેન્ટ લેવાનું 16th કોમ્પ્લિમેન્ટની અંદર શું કરવું પડે તો કે જો કોઈ કેરી ન મળે તો અહીંયા તમારે એનું 16th કોમ્પ્લિમેન્ટ લેવું પડે તો 16th કોમ્પ્લિમેન્ટ કઈ રીતે લઈ શકાય તો કે 16th કોમ્પ્લિમેન્ટ લેવા માટે 16th કોમ્પ્લિમેન્ટ લેવા માટે જેટલી વખત જેટલા તમને ડિજિટ આપ્યા છે એટલા તમારે અહીંયા 15 15 15 લખવા પડે અને એમાંથી તમારો નંબર B63 આ જે નંબર મળ્યો એને સપરેક્ટ કરવો પડે તો સપરેક્ટ કરશો એટલે તમને અહીંયા શું મળશે તો કે અહીંયા તમને નંબર મળશે 4 6 C કઈ રીતે તો કે 15-3 C એટલે કે 12 ઇઝ ઇક્વેલન્ટ ટુ સી 15-6 તો અહીંયા તમને મળશે સોરી 9 અને અહીંયા મળશે 15-B ઇઝ ઇક્વેલન્ટ ટુ 11 તો 15-11 4 આ તમારો આન્સર મળ્યો ઓકે પ્લસ 1 કરવાનું 16th કોમ્પ્લિમેન્ટ માટે 15-15-15 કર્યું પ્લસ 1 કરવાનું તો 1 કરી દઈએ અહીંયા પ્લસ 1 તો સી પ્લસ 1 ડી થઈ જશે 4-9 એઝ ઇટ ઇઝ તો આ તમારો ફાઇનલ આન્સર મળશે સોરી 9 એઝ ઇટ ઇઝ 4 એઝ ઇટ ઇઝ તો આ તમારો ફાઇનલ આન્સર થશે ઓકે આ બંનેના સપરેક્શનનો 16th ક્લિયર તો આ રીતે તમે અહીંયા 16th કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરીને અહીંયા હેક્સાડેસિમલ સપરેક્શન કરી શકો છો આવા એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં ઘણી વખત જોવા મળે છે ઓકે ઓકે તો નેક્સ્ટ પોઈન્ટ છે હવે બાઇનરી કોડ્સ શું છે આ બાઇનરી કોડ્સ જલ્દીથી જોઈ લઈએ ઓકે બાઇનરી કોડ્સ મતલબ જ્યારે આપણે કોઈ નંબર આલ્ફાબેટ કે કોઈ વર્ડ છે એને કોઈ અલગ સ્પેસિફિક ગ્રુપ ઓફ સિમ્બોલથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ ત્યારે એ નંબર કે આલ્ફાબેટને આપણે એન્કોડ કર્યા એવું કહી શકાય ઓકે કોને કોને તો કે અહીંયા લખી દઈએ નંબર કે પછી કોઈ આલ્ફાબેટ કે પછી કોઈ વર્ડ ઓકે આને કોઈ અલગ ગ્રુપ ઓફ સિમ્બોલથી આપણે રિપ્રેઝેન્ટ કરીએ તો આને આપણે એન્કોડ કર્યા એવું કહી શકાય કે આપણો જે ઓરિજિનલ મેસેજ છે એને આપણે એન્કોડ કર્યો સિમ્પલ વસ્તુ છે કે કોઈ એક નંબર ફોર એક્ઝામ્પલ મારી પાસે 5 છે ઓકે આ 5 છે એ મારો એક ડેસિમલ નંબર છે આને મારે એન્કોડ કરવો હોય અને હું એને બાઇનરીની અંદર એન્કોડ કરું તો બાઇનરી એનું શું થશે તો કે 101 દેટ મીન્સ કે મારી પાસે જે ઓરિજિનલ મેસેજ છે એને મેં 1010થી રિપ્રેઝેન્ટ કર્યું છે ઓકે તો આ જે આપણી પાસે જે નવો કોડ મળે છે એ ઇન્ડિકેટ શું કરે છે તો કે ડેસિમલ 5 ઇન્ડિકેટ કરે છે ઓકે તો આ જે મેસેજ છે એને આપણે કોડ કહી શકીએ અને જે આ કોડ કરવાની જે પ્રોસેસ હતી ઓરિજિનલ મેસેજમાંથી કંઈક નવો એક કંઈક નવું એનું સિમ્બોલિક રિપ્રેઝેન્ટેશન આપવાની જે મેથડ છે એને કહેવામાં આવે છે એન્કોડ ઓકે યાની કે એન્કોડિંગ ઓકે હવે જ્યારે આ મેસેજમાંથી ફરી વખત મારે ઓરિજિનલ મેસેજમાં જવું હોય તો એને કહેવામાં આવે છે ડીકોડિંગ ઓકે તો અહીંયા બે પ્રોસેસ થશે એક છે ઓરિજિનલ મેસેજ આપણી પાસે ઓરિજિનલ મેસેજ 5 હતો એમાંથી આપણે કોડ બનાવ્યો એનો તો બાઇનરી કોડ એનો 1010 બને છે તો આ જે પ્રોસેસ છે એને એન્કોડિંગ કહેશું અને જે ઓરિજિનલ મેસેજમાં ફરી વખત ટ્રાન્સફર થવાની પ્રોસેસ છે એને કહેશું ડીકોડિંગ ઓકે તો તમને કોડ શું છે એ સમજાઈ ગયો છે કોડ એટલે કે ગ્રુપ ઓફ સિમ્બોલ કે જે ઓરિજિનલ મેસેજની જગ્યાએ તમે યુઝ કરી શકો ઓકે તો મોટા ભાગે આ જે સિમ્બોલ્સ હોય છે બાઇનરી સિમ્બોલ્સ હોય છે અને આ બાઇનરી સિમ્બોલનો યુઝ કરીને તમે કોઈ ન્યુમરિક ઓર આલ્ફા ન્યુમરિક વેલ્યુને રિપ્રેઝેન્ટ કરી શકો છો કોને કોને રિપ્રેઝેન્ટ કરી શકાય ન્યુમરિક અથવા તો આલ્ફા ન્યુમરિક મતલબ કે કોઈ નંબર કે આલ્ફા ન્યુમરિક કોઈ કન્ટેન્ટ છે તમારી પાસે એને તમે રિપ્રેઝેન્ટ કરી શકો ઓકે તો એના અંદર તમે નંબર્સ લેટર્સ આલ્ફાબેટ અથવા અમુક સ્પેશિયલ કેરેક્ટર્સ અથવા કોઈ કંટ્રોલ ફંક્શન આ દરેક વસ્તુને તમે આ બાઇનરી કોડ છે એ બાઇનરી કોડથી રિપ્રેઝેન્ટ કરી શકો છો જે બાઇનરી કોડનો યુઝ કરીને તમે નંબર્સને રિપ્રેઝેન્ટ કરો છો એને આપણે કહેશું ન્યુમેરિક કોડ શું કહેશું ન્યુમેરિક કોડ જેનાથી નંબરને રિપ્રેઝેન્ટ કરી શકાય અને જેનાથી આપણે આલ્ફાબેટ્સ લેટર્સ કે કોઈ સ્પેશિયલ કેરેક્ટર્સ આ બધાને રિપ્રેઝેન્ટ કરશું એને કહેશું આલ્ફા ન્યુમેરિક કોડ તો આપણી પાસે અહીંયા બે ટાઈપના કોડ મળે છે આ બાઇનરી કોડની વાત કરીએ તો બાઇનરી કોડ આપણી પાસે બે ટાઈપના છે એક છે ન્યુમેરિક કોડ બીજું છે આલ્ફા ન્યુમેરિક કોડ આ સિવાય ઘણા બધા બીજા બાઇનરી કોડ્સ છે જેના વિશે આપણે અહીંયા જોઈશું ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ
ફર્સ્ટ વન ધેટ ઇઝ વેઇટેડ કોડ. વેઇટેડ કોડ ધેટ મીન્સ કે તમારી પાસે કોઈ એક નંબર છે, એની અંદર સ્પેશિયલ એક તમે એક પેટર્ન નક્કી કરી છે અને એ પેટર્ન પ્રમાણે તમારા નંબર છે એનું તમે એન્કોડિંગ કરો છો. ફોર એક્ઝામ્પલ, મેં તમને કીધું કે 1 દેટ ઇઝ 1 ડેસિમલ નંબર, આનું તમે બાઇનરી કરો તો બાઇનરી શું થશે? તો કે એનું બાઇનરી થશે 1. ઓકે, ફોર એક્ઝામ્પલ 2, તો 2 છે એ ડેસિમલ નંબર છે. ફોર એક્ઝામ્પલ એનું બાઇનરી કરશો તો બાઇનરી શું થશે? તો કે 10. ઓકે, આ એનું બાઇનરી થશે. ફોર એક્ઝામ્પલ 3, તો 3 છે એ ડેસિમલ નંબર છે અને એનું બાઇનરી થશે 11. ઓકે, તો આનું બાઇનરી થઈ. 4 દેટ ઇઝ ઓલસો ડેસિમલ નંબર, એનું આપણે બાઇનરી કરવું હોય તો બાઇનરી શું થશે? તો કે 100. આ એનું બાઇનરી. તો તમે અહીંયા જુઓ છો, અહીંયા કોઈ એક સ્પેશિયલ પેટર્ન ફોલો થાય છે અને એની અંદર એક પોઝિશન છે, કોઈ એક પોઝિશન ઉપર એનું કંઈક એક વેઇટ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા વેઇટ છે 2:0. ઓકે, 2:0 યાની કે 1. 2:0, 2:1. તો 2:0 છે એ 0 છે અને 2:1 છે, તો અહીંયા શું થશે? તો કે તમને આન્સર મળશે 2:1 યાની કે 2. તો અહીંયા તમને 2 મળે છે. ઓકે, અહીંયા 2:0, 2:1. તો અહીંયા 2:01 થશે, 2:1 છે એ 2 થશે, તો 2+1 અહીંયા તમને 3 મળે છે. સિમિલરલી 2:0, 2:1 એન્ડ 2:2. તો અહીંયા શું મળે છે તમને? 2:4 આન્સર મળે છે, બાકી બંને વેલ્યુ 0 છે. ઓકે, તો આ રીતે જેની અંદર સ્પેશિયલ એક વેઇટ આપેલું હોય છે કે અહીંયા પોઝિશન ઉપર આ જો એકમનો અંક, દશકનો અંક, સોનો અંક અહીંયા આવે છે, તો એનું આ વેલ્યુ અથવા આ રીતે એને તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. તો આવા જેટલા કોડ છે એને આપણે વેઇટેડ કોડ કહી શકીએ, જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે જે હમણાં આપણે જોયું, બાઇનરી કોડ્સ. બાઇનરી કોડ છે એ વેઇટેડ કોડનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આના સિવાય હોઈ શકે બીસીડી કોડ, જેના વિશે હમણાં આપણે થોડાક ટાઈમની અંદર જોવાના છીએ બીસીડી કોડ શું છે. તો આ છે વેઇટેડ કોડ. નેક્સ્ટ વન છે દેટ ઇઝ નોન વેઇટેડ કોડ. આ નોન વેઇટેડ કોડ કેવા હોય કે જેની અંદર આવી કોઈ પેટર્ન ફોલો ન થતી હોય. ઓકે, અહીંયા બાઇનરીમાં જે રીતે પેટર્ન ફોલો થાય છે કે અહીંયા ફર્સ્ટ જે ડિજિટ હશે એને આપણે કહીએ છીએ 1, સેકન્ડની પોઝિશન 2, ત્રીજાની પોઝિશન 4, ચોથાની પોઝિશન 8, 16, 32, 64, આ રીતે યુનિફોર્મ એની પેટર્ન આપેલી છે અને એટલા માટે એને આપણે કહીએ છીએ બાઇનરી વેઇટેડ કોડ. આવી પેટર્ન જો કોઈ ફોલો ન થતી હોય તો એવા કોડને આપણે શું કહી શકીએ? તો કે એવા કોડને આપણે કહેશું નોન વેઇટેડ કોડ. નોન વેઇટેડ કોડના જો એક્ઝામ્પલ જોઈએ તો નોન વેઇટેડ કોડના એક્ઝામ્પલ થશે XS3 કોડ, જેના વિશે આપણે હમણાં જોવાના છીએ, XS3 કોડ અથવા તો ગ્રે કોડ. આ ગ્રે કોડ છે એ પણ નોન વેઇટેડ કોડ છે. ઓકે, તો આના વિશે હમણાં આપણે ટૂંક સમયમાં જોવાના છીએ. પણ જે બીસીડી કોડ છે, બીસીડી કોડને તમે કહી શકો બાઇનરી કોડને કહી શકો વેઇટેડ કોડ. ઓકે, તો બીસીડી જેની અંદર આપણે યુઝ કરતા હતા 8421. ઓકે, આના સિવાય બીસીડી કોડ તો ઘણી રીતે બનાવી શકાય, જેમ કે ફોર એક્ઝામ્પલ 2421, આનો યુઝ કરીને પણ તમે ઘણા બધા નંબર છે એ બનાવી શકો. તો નેક્સ્ટ વન છે દેટ ઇઝ રિફ્લેક્ટિવ કોડ. રિફ્લેક્ટિવ કોડનો મિનિંગ શું થશે? તો કે જે રીતે આપણી પાસે A to Z આલ્ફાબેટ્સ છે, એને તમે કંઈક એ રીતે સેટ કરો કે A છે દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ Z, B છે દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ Y. ઓકે, તો આ જે નંબર જે રીતે તમે ઇન્ડિકેટ કરો છો, C ઇઝ ઇક્વિવેલન્ટ ટુ X. ઓકે, તો આ રીતે જ્યારે કોડિંગ કરવામાં આવે છે ત્યારે આપણે એને કહી શકીએ કે રિફ્લેક્ટિવ કોડ છે. અથવા તો 0 કોડ બનાવો તો એનું કોમ્પ્લિમેન્ટ લ્યો, એ કોડનું કોમ્પ્લિમેન્ટ, તો એ તમને 9 ઇન્ડિકેટ કરે. 1 જો તમે કોડ બનાવો અને એને કોમ્પ્લિમેન્ટ લ્યો તો એ ફોર એક્ઝામ્પલ તમને 8 બતાવે છે. ઓકે, 4 કોમ્પ્લિમેન્ટ લ્યો કોડનું તો તમને ફોર એક્ઝામ્પલ એ 5 બતાવે છે. તો આ રીતના જ્યારે આપણે કોડિંગ કરતા હોઈએ છીએ, જેની અંદર કોઈ એક નંબર છે એનો કોડ બીજા નંબર સાથે મેચ થતો હોય, તો એને આપણે કહી શકીએ રિફ્લેક્ટિવ કોડ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા બીસીડી કોડિંગની એક મેથડ છે જેને કહી શકાય 2421. ઓકે, એનાથી મારે 9 ઇન્ડિકેટ કરવા છે. તો 9 ઇન્ડિકેટ કરવા માટે હું શું કરીશ? તો કે અહીંયા આ કોડનો યુઝ કરીશ. તો 1+2 3, 3+4 7, 7+2 9. તો દેટ મીન્સ કે બધા મારે 111 રાખવા પડશે. તો આ 9 કોડ થયું. ઓકે, ફોર એક્ઝામ્પલ મારે 0 ઇન્ડિકેટ કરવું છે, તો 0 ઇન્ડિકેટ કરવા માટે આમાંથી એક પણ વેલ્યુની જરૂર નથી, તો દરેક વેલ્યુ 0 0 0 કરી દઈશ. તો હવે તમે જોઈ શકો છો કે 9 કોમ્પ્લિમેન્ટ લ્યો તો તમને શું મળી જશે? ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ લેશો તો તમને 0 કોડ મળી જશે. સિમિલર 2421. ઓકે, ફોર એક્ઝામ્પલ મારે 5 કોડ બનાવવો છે. ઓકે, 5 કોડ માટે મારે શું કરવું પડશે? તો કે 4+1. તો આ બંને વેલ્યુ 0 અને 2 વેલ્યુ 1. તો આ 5 કોડ બની ગયો 4+1. ઓકે, સિમિલરલી ફોર એક્ઝામ્પલ મારે 4 કોડ બનાવવો છે, તો 4 કોડ બનાવવા માટે હું આ યુઝ કરી શકું 2+2. ઓકે, તો 2+2 માટે તમને આ રીતે મળી શકે. ઓકે, તો હવે આ બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટ કોડ મળ્યા. ઓકે, 5 કોમ્પ્લિમેન્ટ લેશો તો 1 ની જગ્યાએ 0 અને 0 ની જગ્યાએ 1,
ઓકે, તો તમને આ 5 નો કોડ છે એ 4 માં મળી જશે. ઓકે, તો આવા જે કોડ છે એને આપણે રિફ્લેક્ટિવ કોડ કહીએ છીએ, જેમાં એક બીજી વેલ્યુ છે એ સામસામી તમને રિફ્લેક્ટ થતી હોય એવી ઇન્ડિકેટ કરશે. તો આના એક્ઝામ્પલ જોઈએ તો કે આની અંદર આવી શકે, જે આપણે કોડ જોયો 2421 કોડ છે એ રિફ્લેક્ટિવ કોડ છે, આના સિવાય 5211 કોડ પણ રિફ્લેક્ટિવ કોડ છે, XS3 કોડ જેના વિશે હમણાં આપણે ભણવાના છીએ આ XS3 કોડ પણ રિફ્લેક્ટિવ કોડ છે. ઓકે, તો આવા કોડ છે એને આપણે હમણાં જોવાના છીએ. નેક્સ્ટ વન, ધેટ ઇઝ સિક્વન્શિયલ કોડ. સિક્વન્શિયલ કોડ શું છે એ પણ જોઈ લઈએ. તો કે સિક્વન્શિયલ કોડની અંદર જે પ્રીવિયસ વેલ્યુ છે, ફોર એક્ઝામ્પલ મારે કોડિંગ કરવું છે તો 1 નો કોડ બનાવું, 2 નો કોડ બનાવું, 3 નો કોડ બનાવું, 4 નો કોડ બનાવું, 5 નો કોડ બનાવું, આ રીતે જો હું ઇન્ક્રીમેન્ટ કરતો જાઉં છું ડેસિમલ વેલ્યુની અંદર, તો જે એના કોડ બને છે, ફોર એક્ઝામ્પલ C1 કોડ બને છે, C2 કોડ બને છે, C3 કોડ બને છે, C4 કોડ બને છે, અથવા તો C5 કોડ બને છે, આ જે કોડ મળે છે એ કોડની અંદર પણ તમને એનો એ જ રિલેશન જોવા મળશે. જેમ કે રિલેશન 2 અને 1 વચ્ચે શું છે, તો કે 2 is more than 1, 3 is more than 2, 4 is more than 3 એન્ડ 5 is more than 4. તો આ જ રિલેશન તમને અહીંયા પણ કોડમાં જોવા મળે કે C2 is more than C1, C3 is more than C2, C4 is more than C3 એન્ડ C3, C5 is more than C4. જો આવું રિલેશન તમને જોવા મળે છે કે નેક્સ્ટ જે કોડ તમારો છે એ જે ઓરિજિનલ વેલ્યુની અંદર જે રિલેશન છે એવું રિલેશન જોવા મળે, તો એવા કોડને કહેશું સિક્વન્શિયલ કોડ. ઓકે, તો સિક્વન્શિયલ કોડ ક્યાં ક્યાં હોઈ શકે, તો કે જે આપણે 8421 કોડ જોયો તો ધેટ ઇઝ 1 સિક્વન્શિયલ કોડ. ફોર એક્ઝામ્પલ XS3 કોડ છે, તો આ XS3 કોડ પણ સિક્વન્શિયલ કોડ છે, જેના વિશે આપણે હમણાં ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો સિક્વન્શિયલ કોડનો મિનિંગ તમને સમજાઈ ગયો હશે, અથવા તો એક એક્ઝામ્પલ હું આપી દઉં. ફોર એક્ઝામ્પલ 8421 આપણે કોડ લખીએ તો એમાં 0000000 તમે કરી દો તો આ કોડ કોનો બને, તો કે 0. મારે 5 નો કોડ જોઈએ છે અથવા સિમ્પલ 1 નો કોડ જોઈએ છે તો એનો કોડ શું બનશે, તો કે 0001. દેટ મીન્સ આ જે વેલ્યુ છે એના કરતાં આ વેલ્યુ વધારે છે, જે અહીંયા પણ તમને જોવા મળે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ 2 નો કોડ બનાવીએ તો 2 નો કોડ શું બનશે, તો કે 0010. તો આ વેલ્યુ 1 કરતાં 2 નો કોડ છે એ મોટો છે. ધેટ મીન્સ આને સિક્વન્શિયલ કોડ તમે કહી શકો. ઓકે, નેક્સ્ટ વન, ધેટ ઇઝ આલ્ફા ન્યુમેરિક કોડ. આલ્ફા ન્યુમેરિક કોડ કેવા હોઈ શકે, તો કે આલ્ફા ન્યુમેરિક કોડની અંદર આપણે કોઈ કેરેક્ટર, કોઈ નંબર, કોઈ આલ્ફાબેટ, ઓકે, એને આપણે ઇન્ડિકેટ કરી શકીએ. નંબરને ના ઇન્ડિકેટ કરી શકાય, પણ જો તમારી પાસે કોઈ કેરેક્ટર્સ છે, ઓકે, તો એને તમે ઇન્ડિકેટ કરી શકો. કોઈ તમારી પાસે સિમ્બોલ્સ છે તો એને ઇન્ડિકેટ કરી શકો. પણ એ કોડની અંદર હશે શું, તો કે નંબર હોઈ શકે, આલ્ફાબેટ હોઈ શકે, કેરેક્ટર હોઈ શકે, આવા દરેક વસ્તુનો ભેગા કરીને તમે આલ્ફા ન્યુમેરિક કોડ છે એ ડિઝાઇન કરી શકો છો. તો સૌથી વધારે યુઝ થતો આલ્ફા ન્યુમેરિક કોડ હોય તો એ છે આસ્કી કોડ, જે કમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ છે બહુ સારી રીતે જાણતા હશે કે આસ્કી કોડ શું છે. ઓકે, આસ્કી કોડ છે એ એક ટાઈપનો આલ્ફા ન્યુમેરિક કોડ છે. ઓકે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, જેનું ફૂલ ફોર્મ છે. ઓકે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ઓકે, તો આ જે કોડ છે ધેટ ઇઝ વન ટાઈપ ઓફ આલ્ફા ન્યુમેરિક કોડ, અને એની અંદર આપણે આલ્ફાબેટ્સ અને નંબરનો યુઝ કરીને કોઈ પણ વસ્તુને આપણે ઇન્ડિકેટ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ વન કોડ, ધેટ ઇઝ એરર કરેક્શન એન્ડ ડિટેક્શન કોડ. હવે આ શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એરર ડિટેક્શન એન્ડ કરેક્શન. જ્યારે પણ તમે કોઈ એક કમ્યુનિકેશન કરો છો, તો એક તમારું ટ્રાન્સમીટર હશે, ફોર એક્ઝામ્પલ એક PC છે જ્યાંથી તમારે ડેટા ટ્રાન્સમિટ કરવો છે. ઓકે, અને એક છે રિસીવર હશે જે ડેટા રિસીવ કરતું હશે. ફોર એક્ઝામ્પલ તમારું મોબાઈલ કમ્યુનિકેશન છે, તો એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં જ્યારે તમે મેસેજ ટ્રાન્સફર કરો છો, તો એ મેસેજ છે એ ડિજિટલી ટ્રાન્સફર થતો હોય છે, અને આ જે હોય છે એની ચેનલ હોય છે. તો જ્યારે તમે કોઈ એક ટ્રાન્સમીટર સ્ટેશનથી રિસીવર સ્ટેશન કોઈ મેસેજ ટ્રાન્સમિટ કરો છો, ફોર એક્ઝામ્પલ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં કે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર થતો હોય છે, ત્યારે એ ડેટા હોય છે એ ડિજિટલ ફોર્મની અંદર હોય છે, કારણ કે બંને ડિજિટલ ડિવાઇસ છે. ઓકે, તો ડિજિટલ ડેટા ટ્રાન્સફર થતો હશે, અને અહીંયા વચ્ચે કોઈ એક ચેનલ હશે, પછી એ વાયર ચેનલ હોય કે વાયરલેસ ચેનલ હોય. ઓકે, તો જ્યારે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થતો હોય છે, ત્યારે એ ડિજિટલ 101010ના ફોર્મમાં ટ્રાન્સફર થતો હોય છે. તો ચેનલની અંદર જ્યારે પણ કોઈ નોઇઝ આવે છે, અનવોન્ટેડ સિગ્નલ એની સાથે ભળી જાય છે, તો આ જે મેસેજ છે એની અંદર નોઇઝના લીધે થોડા ઘણા વેરિએશન થઈ જાય છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આ જે 0101 હતું એની બદલે 00 થઈ જાય છે. ઓકે, 0101ની જગ્યાએ 0100 થઈ જાય છે. દેટ મીન્સ એક બીટ ચેન્જ થઈ જાય છે.
તો કઈ રીતે રીસીવરને ખબર પડશે કે ટ્રાન્સમીટરે જે મેસેજ સેન્ડ કર્યો છે એ આ જ છે કે પછી તમને જે નવો મેસેજ મળ્યો છે એ મેસેજ છે? ઓકે, તો આ વસ્તુ ચેક કરવા માટે આપણે એરર ડિટેક્ટિંગ કોડ બનાવતા હોઈએ છીએ કે જે ઓરિજિનલ મેસેજ ટ્રાન્સમીટરે ટ્રાન્સમિટ કર્યો હતો એ રીસીવર સુધી રિસીવ થાય છે કે નહીં, અથવા એની અંદર કોઈ વેરિએશન આવી જાય છે તો આવ્યું કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે જે કોડ યુઝ થાય છે એને કહીએ છીએ આપણે એરર ડિટેક્ટિંગ કોડ. ઓકે, તો એરર ડિટેક્ટિંગ કોડ છે એની અંદર એક્સ્ટ્રા અમુક બીટ એડ કરી દેવામાં આવે છે જેનાથી ખબર પડે કે જો કોઈ મેસેજની અંદર વેરિએશન આવશે તો એ વેરિએશન છે એ આવ્યું કે નહીં તો એના માટે એક્સ્ટ્રા બીટ્સ એડ કરવામાં આવે છે, અને આ એક્સ્ટ્રા બીટ છે એને જ આપણે કહીએ છીએ પેરિટી બીટ્સ. ઓકે, આ પેરિટી બીટની અંદર કોઈ મેસેજ નથી હોતો, એની અંદર કોઈ મેસેજ નથી, પણ એ એવા એક્સ્ટ્રા બીટ છે જે ઇન્ડિકેટ કરશે કે જે ઓરિજિનલ મેસેજ હતો એની અંદર કંઈ વેરિએશન થયું છે કે નહીં. ઓકે, તો આપણે અહીંયા બે ટાઈપની પેરિટી જોઈ હતી, ફર્સ્ટ વન દેટ ઇઝ ઇવન પેરિટી એન્ડ સેકન્ડ વન દેટ ઇઝ ઓડ પેરિટી. ઓકે, જેના વિશે આપણે હમણાં ટૂંક સમયમાં જોઈશું કે ઇવન પેરિટી એન્ડ ઓડ પેરિટી એટલે શું. ઓકે, તો ઇવન પેરિટીની અંદર સિમ્પલી નંબર ઓફ વન જે હતા, નંબર ઓફ વન છે એ ઇવન હશે, નંબર ઓફ વન છે એ ઇવન હશે તો એને આપણે ઇવન પેરિટી કહીએ છીએ. એમાં પેરિટી બીટ પણ ઇન્ક્લુડ થઈ જાય છે. ઓકે, અને જો નંબર ઓફ વન છે, નંબર ઓફ વન છે એ ઓડ હશે તો એને તમે ઓડ પેરિટી કહી શકો. એની અંદર તમારે જે સેટ કરવી હોય તમે પેરિટી સેટ કરી શકો છો. કઈ રીતે સેટ કરવી એ હમણાં આપણે જોઈશું. અચ્છા, એક વખત ખબર પડી ગઈ કે એની અંદર એરર છે, કંઈક એરર છે, અહીંયા ઝીરોમાંથી વન થઈ ગયું, એ પેરિટી બીટ તમને કહી દેશે કે અહીંયા કંઈક એરર છે. પણ ક્યાં એરર છે, શું એરર છે, એને કઈ રીતે અહીંયા ચેન્જ કરવી, એના માટે એરર કરેક્ટિંગ કોડ હોય છે. એરર ડિટેક્શન કોડ, એમાં પેરિટી આવશે, પેરિટીથી તમે કરેક્ટ ન કરી શકો તો કરેક્ટ કરવા માટે અલગથી કોડિંગ કરવું પડે જેને કહેવામાં આવે છે એરર કરેક્શન કોડ. ઓકે, તો એરર કરેક્શન કોડ કહેશે કે અહીંયા બે જ પોસિબિલિટી છે, ઝીરોમાંથી કાં વન થઈ જશે, વનમાંથી અધરવાઇઝ ઝીરો થઈ જશે. તો ક્યાં બીટના પોઝિશન ઉપર અહીંયા ચેન્જ થયો છે, અહીંયા લાસ્ટ LSB બીટમાં ચેન્જ થયો હતો, તો એ વસ્તુ કઈ રીતે ડિટેક્ટ કરવી, તો કે એરર કરેક્ટિંગ કોડનો યુઝ કરીને તમે કરી શકો, એ વસ્તુને ચેન્જ કરી શકો, જે ઓરિજિનલ મેસેજ હતો એમાં ટ્રાન્સફર થઈ શકો. તો આ કોડ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, જેની અંદર આપણે હમિંગ કોડ ડિસ્કસ કરેલું છે. આના પહેલાં જ્યારે વિડીયો લેક્ચર સિરીઝ આપણે જોતા હતા ત્યારે એની અંદર આપણે હમિંગ કોડ ડિસ્કસ કર્યું હતું. તો હમિંગ કોડનો યુઝ કરીને તમે એરર ડિટેક્શન કરી શકો છો, કરેક્શન પણ કરી શકો છો. ઓકે, તો હવે વન બાય વન કોડ આપણે જોઈએ કે આપણી પાસે ટોટલ કોડ છે એમાં કયા કયા કોડ ક્યારે યુઝ કરવા. ઓકે, તો નેક્સ્ટ વન દેટ ઇઝ BCD કોડ. ઓકે, BCD કોડ વિશે આપણે ડિટેલમાં જોઈએ. આ BCD કોડ છે શું? એકચ્યુઅલમાં BCD કોડ છે બાયનરી કોડેડ ડેસિમલ નંબર. ઓકે, બાયનરીથી તમારે કોઈ ડેસિમલ નંબરને ડાયરેક્ટ ઇન્ડિકેટ કરવો હોય તો એક એના માટે કોડ છે, બાયનરી કોડેડ ડેસિમલ કોડ. ઓકે, BCD કોડ. તો જોઈએ આ BCD કોડ શું ઇન્ડિકેટ કરે છે. ઓકે, BCD કોડની અંદર નોર્મલી આપણી પાસે જે ડેસિમલ નંબર છે એ ડેસિમલ નંબરને આપણે ડાયરેક્ટલી અહીંયા ઇન્ડિકેટ કરી શકીએ. ડેસિમલ નંબરને આપણે BCD કોડથી રિપ્રેઝેન્ટ કરી શકીએ. ખાલી એક જ નાનો એવો અહીંયા ડિફરન્સ છે. ઓકે, તો આપણી પાસે ડેસિમલની અંદર છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ડેસિમલમાં 0 થી 9 જ આપણી પાસે નંબર છે. ઓકે, જો એને તમે 8, 4, 2, 1 થી રિપ્રેઝેન્ટ કરી શકો તો આ દરેક બીટનું તમને BCD આવડી જાય. સિમ્પલ, 0 જોઈએ છે તો એક પણ વેલ્યુની જરૂર નથી, દરેક વેલ્યુ 0 0 કરી દો એટલે આમાંથી એક પણ વેલ્યુ તમને નહીં મળે અને કોડ બનશે 1 0 નો. 1 નો કોડ જોઈએ છે તો ખાલી 1ની જરૂર છે, બાકી બધી વેલ્યુ 0 કરી દો. ઓકે, 2ની જરૂર છે તો 2 રાખો, બાકી બધી વેલ્યુ 0 કરી દો. 3ની જરૂર છે તો 2+1, બાકીની બંને વેલ્યુ છે 0 કરી દો. 4ની જરૂર છે, 4 ઓલરેડી છે તો બાકીના બધા વેલ્યુ 0 કરી દો. 5ની જરૂર છે તો 0 1 0 1 4+1 5. 6ની જરૂર છે, 4+2 તો અહીંયા થશે 0 1 1 0. 7ની જરૂર છે તો 0 1 1 1, 4+2+1 7 થઈ જશે. 8 જોઈએ છે તો 8 રાખો, બાકી બધી વેલ્યુ 0. 9 જોઈએ છે તો 1 0 0 1, 8+1 9. તો આ તમને BCD કોડ તો આવડી જશે. પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે, તો કે જે વસ્તુ આપણે અહીંયા હેક્સાડેસિમલમાં કરતા હતા એની એ જ વસ્તુ અહીંયા કરીએ છીએ. હેક્સાડેસિમલ નંબરની અંદર પણ આ જ આપણે મેથડ કરતા હતા. હેક્સાડેસિમલ નંબર કોઈ બનાવવો હોય તો આપણે આની આ જ 8421નો કોડ યુઝ કરીને જ આ વસ્તુ બનાવતા હતા. પણ હેક્સાડેસિમલની અંદર જો તમારે 10નો કોડ જોઈએ તો અહીંયા તમે બનાવી શકો છો. 10નો કોડ શું બને તો કે 1010. 11નો કોડ જોઈએ તો શું બને તો કે 1011. ઓકે, જ્યારે BCD કોડ છે એ ખાલી 0 થી 9 એટલે કે ડેસિમલમાં જેટલી વેલ્યુ આવે છે એના જ કોડ આપે છે, આના કોડ આપતું નથી. ઓકે, મોર ધેન 9 વેલ્યુ હોય તો એના કોડ આપશે નહીં. બીજી વસ્તુ,
બીસીડી ની અંદર ઇન્ડિવિજ્યુઅલ જે બીટ હોય છે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખી દઉં કે 1 2, ઓકે 1 2 છે એ ડેસિમલ નંબર છે, અને ડેસિમલ નંબરમાંથી મારે એનો બીસીડી કોડ જોઈએ છે. તો બીસીડી કોડ કઈ રીતે મળશે? તો કે જે ઇન્ડિવિજ્યુઅલ એના બીટ છે, એના જે ડિજિટ છે, એના માટે 8421 કોડ યુઝ કરીને એનો નંબર તમારે ફાઇન્ડ કરવો પડે, અને એ જે નંબર મળે છે એ તમારો બીસીડી કોડ થાય. ઓકે, જ્યારે હેક્સાડેસિમલમાં શું થશે? તો કે 12 નું હેક્સાડેસિમલ શું થાય? તો કે 1100. આ 12 નું ડાયરેક્ટ તમને હેક્સાડેસિમલ નંબર મળી જાય છે. ઓકે, એટલે હેક્સાડેસિમલની અંદર તમારી પાસે ટોટલ વેલ્યુ કેટલી હોય છે? તો કે હેક્સાડેસિમલની અંદર તમારી પાસે 0 થી 9 વેલ્યુ હોય છે, અને 11 થી 15 જે વેલ્યુ છે એના માટે એ ટુ એફ આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો આપણી પાસે ડેસિમલમાં જે વેલ્યુ છે એ ડેસિમલનું જ તમે બીસીડી બનાવી શકો. જેમ કે 1 નું મારે બીસીડી બનાવવું છે, તો 1 નું બીસીડી હમણાં જ આપણે જોયું અહીંયા 0001, અને 2 નું શું થશે? તો કે 0010. આ બંનેને ભેગા કરી દેશો તો આ તમને 12 નું બીસીડી મળી જશે. ઓકે, તો અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે કોઈ તમારી પાસે અહીંયા નંબર આપ્યો છે એની અંદર જેટલા ડિજિટ આપ્યા છે એ ડિજિટનું ઇન્ડિવિજ્યુઅલ 8421 કોડ બનાવો તો તમને એનો બીસીડી કોડ મળી જાય. ક્લિયર? બહુ જ સિમ્પલ વસ્તુ છે બીસીડી કોડ. એટલે આપણે અહીંયા જોઈ લીધું કે બીસીડી કોડની અંદર ઇન્ડિવિજ્યુઅલ ડિજિટને 8421થી તમે રિપ્રેઝેન્ટ કરો તો એને તમે બીસીડી કોડ કહી શકો. ફોર એક્ઝામ્પલ, તમને એક સમર 2018માં 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયેલો કે આ જે નંબર આપ્યો છે 1000 0110, આ જે નંબર છે એ નંબરને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનો છે, બાઇનરીમાં કન્વર્ટ કરવાનો છે, અને ઓક્ટલમાં કન્વર્ટ કરવાનો છે. આ જે નંબર છે એ બીસીડી કોડ છે. બીસીડી કોડ દેટ મીન્સ બાઇનરી કોડેડ ડેસિમલ નંબર છે. ઓકે, તો બાઇનરીથી કોડ કર્યો છે પણ નંબર કયો છે? તો કે ડેસિમલ નંબર છે. કઈ રીતે કરી શકાય? તો કે 4-4 ગ્રુપમાં ડિવાઈડ કરો, જે રીતે હેક્સાડેસિમલમાં કરતો હતો. તો 4-4 ગ્રુપમાં અહીંયા ડિવાઈડ કરી દીધા. ઓકે, તો 4-4 ગ્રુપમાં તમે ડિવાઈડ કરશો તો તમને અહીંયા નંબર શું મળશે? સોરી, 1 0 વધી ગયો છે. તો 4-4 ગ્રુપમાં તમે અહીંયા ડિવાઈડ કરશો તો 4-4 ગ્રુપમાં ડિવાઈડ કર્યા તો 8421. તો અહીંયા તમને કોડ શું મળશે? તો કે આ 6 થશે, 4+2 6 થશે, અને અહીંયા 8, તો અહીંયા 8 થશે. તો આ તમારો એનો ડેસિમલ નંબર મળ્યો. આ એક જીટીયુનો ક્વેશ્ચન છે. ઓકે, તો આ તમને એનો ડેસિમલ નંબર મળી ગયો. હવે તમારી પાસે ડેસિમલ નંબર હોય તો તમે એનો બીસીડી કોડ કે એનો તમે સોરી એનો તમે ઓક્ટલ કોડ કે એનો બાઇનરી કોડ કે એનો હેક્સાડેસિમલ કોડ, કોઈ પણ કોડ તમે અહીંયા જોઈ શકો. ઓકે, આને કન્વર્ટ કરી શકો. એની મેથડ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે, એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ. ઓકે, હવે આગળ જઈએ કે બીસીડીની અંદર જો તમને એડિશન પૂછ્યું હોય કે બે બીસીડી નંબરનું તમારે એડિશન કરવાનું છે તો એડિશન કઈ રીતે કરી શકાય? તો એડિશનની પ્રોસેસ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક નંબર આપ્યો છે 4, અને એની અંદર કીધું છે 7 એડ કરો. હવે આ બંને નંબર છે એ મારા ડેસિમલ નંબર છે, અને મારે એનું બીસીડી એડિશન કરવું છે. તો બીસીડી એડિશન કઈ રીતે કરી શકાય? તો કે એના પહેલાં બીસીડી જોઈએ. તો બીસીડી શું થશે? 4 નું બીસીડી થશે 1000. ઓકે, આ એનું બીસીડી થશે. 7 નું બીસીડી શું થશે? તો કે 0111 એ એનું બીસીડી થશે. બંનેનું એડિશન કરો તો 0+1 તો એ 1 થશે, 0+1 1 થશે, 1+1 તો એ થશે 0 વિથ કેરી 1. તો આ કેરી 1 કરી દીધી. ઓકે, તો આ થયો તમારો બીસીડી નંબર. આ બીસીડી નંબર છે, જુઓ તો જરા, તો આ તો ઇન્ડિકેટ કરે છે 11. ઓકે, 1011, તો આ તો 11 ઇન્ડિકેટ કરે છે, જ્યારે બાય બીસીડીમાં આપણે ખાલી 9 સુધી જ ઇન્ડિકેટ કરી શકીએ છીએ. તો આવું થાય ત્યારે શું કરવું? જ્યારે તમે એડિશન કરો છો બે નંબરનું, બે બીસીડી નંબરનું, આ એક બીસીડી નંબર 1 હતો, આ બીસીડી નંબર 2 છે. ઓકે, 0 થી 9માં તો આ બંને આવે છે, એનું બંનેનું એડિશન કર્યું તો તમને 9 કરતાં મોટો નંબર અહીંયા આઉટપુટમાં મળે છે. જ્યારે બીસીડી એડિશનમાં આવું થાય ત્યારે એની અંદર તમારે +6 કરવાના. ખાસ યાદ રાખજો, જ્યારે તમને આ બંનેનો આન્સર છે એ મોર ધેન 9 મળે ત્યારે એની અંદર +6 કરી દેવાના. ઓકે, તો +6 નું બાઇનરી શું થશે? તો કે 1 1, અને અહીંયા 0 0. તો આની અંદર તમે +6 કરશો તો અહીંયા આન્સર શું મળશે? તો કે અહીંયા મળશે 1 1+1 0 વિથ કેરી 1. ઓકે, 1+1 ફરી વખત 0 વિથ કેરી 1, 1+1 તો 0 વિથ કેરી 1. તો આ જે 4 ડિજિટ છે એ અલગ થઈ ગયા, અને અહીંયા 4 ડિજિટ તમને અલગ મળશે. ઓકે, જો ન હોય તો તમે 3 0 આગળ લગાડી શકો, કોઈ પ્રોબ્લેમ ન થાય. ઓકે, તો હવે તમે બંનેનું એડિશન કરો, સોરી બંનેને તમે ડેસિમલમાં કન્વર્ટ કરો તો આ ડેસિમલ શું થશે? તો કે 8421 પ્રમાણે આ થશે 1. અહીંયા 8421 પ્રમાણે શું થશે? તો કે 1. તો આ બંનેનો આન્સર છે એ 4+7 શું મળ્યું તમને? તો કે 11 ઇન ડેસિમલ નંબર સિસ્ટમ.
ખાસ યાદ રાખવાનું છે. જો તમે સિમ્પલી આવું કરો કે 2+3 તો 2+3 આનું બીસીડી થશે 0010, 3 નું શું થશે તો કે 0011. આ બંનેનું એડિશન કરો તો આ થશે 1, અહીંયા થશે 0, અહીંયા થશે 1, આ 1 અને આ 0. ઓકે, તો આને તમે ડાયરેક્ટલી બીસીડીમાં કન્વર્ટ કરશો તો બીસીડી એનું શું મળે છે તો કે એનું બીસીડી મળશે 8421 પ્રમાણે 5. તો આ એનો ડેસિમલ નંબર મળી ગયો. તો ડેસિમલમાં જ્યારે તમે કન્વર્ટ કરો ને એ લેસ ધેન 9 તમને મળે છે તો એ આન્સર સાચો છે. જો મોર ધેન 9 તમને ડેસિમલ નંબર મળતો હોય તો એની અંદર શું કરવાનું, +6 ડાયરેક્ટ નહીં કરવાના, પણ એનો જે બીસીડી કોડ છે એ એડ કરવાનો, એટલે તમને શું મળી જશે, ફાઇનલ કરેક્ટ આન્સર મળશે, નહીંતર ઇનવેલિડ આન્સર મળશે. તો આવા ક્વેશ્ચન છે એ બીસીડીના ઘણી વખત પૂછાતા હોય છે એક્ઝામની અંદર. ઓકે, ફરી વખત એક એક્ઝામ્પલ જોઈએ. તમને એક નંબર આપ્યો હોય અને કીધું હોય કે આનું એડિશન કરો. ઓકે, તો ધારો કે તમને એક સમર 2015માં એક 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો હતો કે 79 દેટ ઇઝ વન ડેસિમલ નંબર અને એનું તમારે એડિશન કરવાનું છે 16 સાથે બીસીડી ફોર્મેટની અંદર. ઓકે, તો આનું એડિશન કરવા માટે શું કરવું પડે તો કે આનો તમારે બીસીડી નંબર લેવો પડે, આનો બીસીડી નંબર લેવો પડે. તો 9નો બીસીડી શું થશે, બીસીડી ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ ના હોય. ઓકે, તો 9નો બીસીડી થશે 1001. 7નો બીસીડી શું થશે, 0111. તો આ આપણે બીસીડી મળી ગયું 79નું. 16નું બીસીડી જોઈએ તો 6નું બીસીડી શું થાય તો કે 00110. અને 1નું બીસીડી શું થાય તો કે 0001. ઓકે, 0001. તો આનું તમારે એડિશન કરવું હોય તો આનું એડિશન કરશો તો તમને આન્સર શું મળશે તો કે 1+0, 1+0+1, 1+1, 1+1, 0 with carry 1, 1+1, 0 carry 1, 1+1, 0 carry 1 and 1. તો આને હવે તમે ડાયરેક્ટલી જો બીસીડીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરો તો શું થાય તો કે અહીંયા તમારે 4-4ના ગ્રુપ કરવા પડે. તો આ 4નો ગ્રુપ છે એ તમને 15 ઇન્ડિકેટ કરશે અને આ 4નો ગ્રુપ છે એ તમને 8 ઇન્ડિકેટ કરશે. તો આ 15 છે એ એક ઇનવેલિડ બીસીડી નંબર થયો. તો એમાં તમારે શું કરવું પડે, મોર ધેન 9 જ્યારે અહીંયા તમારો નંબર મળે ત્યારે એની અંદર +6 કરવા પડે. તો 6 દેટ મીન્સ 0110. ઓકે, તો એ તમે એની અંદર એડ કરી દેશો તો શું બતાવશે તમને અહીંયા, તો કે એના માટે હવે નંબર ચેન્જ થઈ જશે, 1+0, 1+1, 0 with carry 1, 1+1+1, 1 with carry 1, 1+1, 0 with carry 1. ઓકે, 1+0+0 તો 1001. હવે અહીંયા તમે એનું બીસીડી કન્વર્ટ કરો તો બીસીડી કન્વર્ટ કરો તો શું મળે તો કે 8421 પ્રમાણે આ તમને મળશે. પહેલો જે ડિજિટ મળશે એ મળશે 5, સેકન્ડમાં 8421 પ્રમાણે તમને મળશે 9. તો આ આન્સર છે એ તમારો કરેક્ટ આન્સર થાય. તમે અહીંયા બંનેનું એડિશન કરશો તો તમને મળશે 95. તો આવા તમને જીટીયુમાં 3 માર્ક્સના ક્વેશ્ચન દર વખતે પૂછાતા હોય છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ એક કોડ બની શકે. ઓકે, નેક્સ્ટ વન કોડની વાત કરીએ. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ છે એ છે XS3 કોડ. XS3 કોડ કઈ રીતે કન્વર્ટ કરી શકાય, કોઈ પણ તમને કોડ આપ્યો એને કીધું હોય કે XS3 કોડ એનો બનાવો તો XS3 કોડ છે એ કઈ રીતે મળે છે, તો કે XS3 કોડ છે એ બીસીડીની અંદર +3 કરવાથી તમને મળે છે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે XS3 કોડ ઇઝ ઇક્વલ ટુ બીસીડી કોડ, જે પણ નંબરનો તમારી પાસે છે, જે કોઈ ડિજિટનો બીસીડી કોડ છે એની અંદર 03 એડ કરવાથી તમને શું મળે છે તો કે XS3 કોડ મળે છે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ એક નંબર આપ્યો છે 37, વિચ ઇઝ 1 ડેસિમલ નંબર. આ એક ડેસિમલ નંબર છે અને કીધું છે કે XS3 કોડમાં આનું કન્વર્ઝન કરો. તો પહેલું સ્ટેપ શું કરવું પડશે, ફર્સ્ટ સ્ટેપ છે એ બીસીડી કોડ બનાવવો પડશે. જો બીસીડી કોડ તમારી પાસે આવી જાય તો સેકન્ડ સ્ટેપમાં શું કરવું પડે તો કે બીસીડી કોડમાં +03 કરશો તો તમને શું મળી જશે તો કે XS3 કોડ મળી જશે. ક્લિયર? તો એના માટે આપણે 1 બાય 1 સ્ટેપ કરીએ. બીસીડી કોડ માટે હમણાં જ આપણે જોયું કે ઇન્ડિવિજ્યુઅલ ડિજિટને 8421માં કન્વર્ટ કરવા પડે. 8421માં કન્વર્ટ કરવા પડે તો 7ને 8421માં કન્વર્ટ કરશો તો તમને અહીંયા કોડ મળશે 0111, 4+2+1. ઓકે, અહીંયા 3 જોઈએ છે તો 3ને કન્વર્ટ કરવા માટે આપણે શું યુઝ કરશું તો કે 0011. તો આ આપણને મળે છે એ મળ્યો બાઇનરી કોડેડ ડેસિમલ નંબર. દેટ મીન્સ ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ. સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે તો કે આ જે તમને હવે જે ડિજિટના બીસીડી નંબર મળ્યા છે એમાં 03 એડ કરવાનું છે. તો 03 એડ કરશો તો તમને શું મળી જશે કે ફાઇનલ તમારો XS3 કોડ મળી જશે. 03નું બીસીડી શું થશે તો કે 03નું બીસીડી થશે 0011. સિમિલરલી આ ડિજિટમાં પણ તમારે 03 એડ કરવું પડશે તો એમાં પણ આપણે એડ કરી દઈએ તો તમને ફાઇનલ આન્સર શું મળશે તો કે XS3 કોડ મળશે. તો અહીંયા કરું 1+1 તો શું થશે તો કે 0SUM with carry 1 ઉપર 1+1+1 તો અહીંયા શું થશે સમ 1 કેરી 1.
કોડ બહુજ ઇઝી અને બહુ સિમ્પલ એના એક્ઝામ્પલ તમને જીટીયુમાં પૂછાતા હોય છે. ઓકે, કે કોઈ પણ નંબર આપ્યો હોય એનું તમને કીધું કે એક્સેસ થ્રી કોડ લઈ આવો, તો એક્સેસ થ્રી કોડ તમને આ રીતે મળતો હોય છે. બહુ જ સિમ્પલ એક્સેસ થ્રી કોડ છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 47 છે, તો 47 ને મારે ડેસિમલમાંથી એક્સેસ થ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરશું? તો કે આ 7નું બીસીડી લખશું, 8421 પ્રમાણે 0111, 4નું શું થશે? 8421 પ્રમાણે તો કે 0100. આની અંદર આપણે એડ શું કરવું પડે? તો કે એડ કરવું પડે 0011, અહીંયા 0011. આ બંનેને એડ કરશો તો શું મળશે? તો કે એક્સેસ થ્રી કોડ અહીંયા શું થશે? 1 + 1 0 carry 1 1 + 1 + 1 1 with carry 1 1 + 1 0 and carry 1 to carry 1. ઓકે, 101 મળશે, 101 મળશે, 101 મળશે, અને અહીંયા 0. તો આ તમને મળે છે, શું મળે છે? તો કે એક્સેસ થ્રી કોડ મળે છે. બહુ જ સિમ્પલ વસ્તુ છે એક્સેસ થ્રી કોડ કન્વર્ટ કરવું. ક્લિયર? નેક્સ્ટ વન કોડ છે એ છે ગ્રે કોડ. ગ્રે કોડ શું છે એ થોડુંક સમજી લઈએ એક એક્ઝામ્પલથી. ઓકે, ગ્રે કોડ છે એ સમજવો બહુ ઇઝી છે. થોડીક મેથડ છે એ સમજી લો, તો ગ્રે કોડ સમજવામાં તમને બહુ જ મજા આવશે. કોઈ તમને એક નંબર આપ્યો હોય અને એમ કીધું હોય કે આનો ગ્રે કોડ તમારે ફાઇન્ડ કરવો છે. ઓકે, ગ્રે કોડ એનો બનાવવો છે. ઓકે, તો એના માટે શું કરવું પડે? તો કે જે તમને નંબર આપ્યો હોય એને તમે આ રીતે લખી દો. ફોર એક્ઝામ્પલ, કોઈ નંબર આવો આપ્યો છે 101011, આને મારે બાઇનરીમાંથી ગ્રે કોડમાં કન્વર્ટ કરવું છે. ક્યાં લઈ જવું છે? તો કે ગ્રે કોડમાં કન્વર્ટ કરવું છે. તો એના માટેની મેથડ જોઈ લઈએ. ગ્રે કોડમાં કન્વર્ટ કરવા માટે તમે આ જે નંબર આપ્યો છે એનો જે ફર્સ્ટ MSB બીટ હોય છે એ MSB બીટને એઝ ઇટ ઇઝ રાખી દો. ખાલી મેથડ સમજવાની છે, બહુ ઇઝી છે. ઓકે, જે ફર્સ્ટ બીટ આપ્યો છે એને તમે એઝ ઇટ ઇઝ લખી દો. MSB બીટ જેને કહીએ છીએ એ એઝ ઇટ ઇઝ લખ્યું છે. હવે બે બીટની કમ્પેરિઝન, આ બંને બીટની કમ્પેરિઝન કરો. જો બંને બીટ ડિફરન્ટ હોય, ખાસ યાદ રાખવાનું છે કે બીટ છે એ બીટ્સ ડિફરન્ટ છે. ફોર એક્ઝામ્પલ, બીટ્સ ડિફરન્ટ છે તો લખવાનું છે 1. જો બીટ્સ છે એ બીટ્સ બંને ઇક્વલ છે, ઇક્વલ હોય તો 0. ઓકે, તો 1 અને 0, દેટ મીન્સ ડિફરન્ટ છે. ડિફરન્ટ હોય ત્યારે અહીંયા શું લખવાનું? તો કે 1. ફરી વખત, આ બંને બીટ 1 અને 0 આ બંને ડિફરન્ટ છે તો શું લખશું? 1. ફરી વખત, 1 અને 0 ડિફરન્ટ છે, ફરી વખત લખો 1. 0 અને 1 ફરી વખત ડિફરન્ટ છે, લખ્યું 1. 1 અને 1 સેમ છે, જ્યારે ઇક્વલ હોય ત્યારે શું લખવાનું? તો કે 0 લખવાનું. તો આ એનો મળી ગયો તમને કોડ, જેને આપણે કહીએ છીએ ગ્રે કોડ. ઓકે, બાઇનરી કોડ આપ્યો તો એમાંથી આપણે ગ્રે કોડમાં કન્વર્ટ કર્યો. હવે કોઈ આનાથી રિવર્સ પ્રોસેસ પૂછે, આ તમને મળ્યો એ ગ્રે કોડ મળ્યો. ખાસ યાદ રાખજો, ગ્રે કોડ બાઇનરીમાં હોય છે. ઓકે, તો ગ્રે કોડમાંથી ફરી વખત કોઈ બાઇનરીમાં કન્વર્ટ કરવાનું કહે તો શું કરવું પડે? તો કે ફરી વખત કન્વર્ટ કરવા માટે તમારે જે નંબર આપ્યો છે એમાં ફરી વખત MSB લેટર છે એ MSB બીટને એઝ ઇટ ઇઝ રાખો. હવે કમ્પેર આની બંનેની કરવાની છે, આ જે ડિજિટ છે એની આ ડિજિટ સાથે, મતલબ ડાયાગોનલ કમ્પેરિઝન. તો જો બંને ઇક્વલ હોય તો ફરી વખત એનું એ જ યુઝ કરવાનું. ઇક્વલ હોય તો 0, ડિફરન્ટ હોય તો આ બંને હવે એકબીજાથી ડિફરન્ટ છે 0 અને 1, તો અહીંયા શું લખવાનું? તો કે લખવાનું 1. ફરી વખત, બંને ઇક્વલ હોય તો શું લખવાનું? તો કે 0. ફરી વખત, બંને ડિફરન્ટ હોય તો શું લખવાનું? તો કે 1. ફરી વખત, બંને ડિફરન્ટ હોય તો શું લખવાનું? તો કે 1. આ શું મળ્યું પાછું? બાઇનરી. ચેક કરો જરા, આ બંને તમને ઇક્વલ મળશે. બાઇનરીમાંથી ગ્રેમાં ગયા, ગ્રેમાંથી બાઇનરીમાં આવ્યા, ફરી વખત બાઇનરીમાં આવવું હોય તો આ રીતે તમે કન્વર્ટ કરી શકો છો. મોટાભાગે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે. અચ્છા, આપણને ખબર પડી ગઈ કે બાઇનરીમાંથી ગ્રેમાં કઈ રીતે આવી શકાય. નંબર તમને આવો આપ્યો હોય તો કે 96 ઇઝ એ ડેસિમલ નંબર એન્ડ કન્વર્ટ ધીસ નંબર ઇન ટુ ગ્રે કોડ. આને ગ્રેમાં કન્વર્ટ કરવો છે તો કેમ કન્વર્ટ કરી શકાય? તો કે આપણને ખબર છે કે ડેસિમલમાંથી ગ્રેમાં કન્વર્ટ ડાયરેક્ટલી ન થઈ શકાય, પણ ડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ટ થઈ શકે. હા, બાઇનરીમાં કન્વર્ટ થઈ શકે, બહુ ઇઝીલી થઈ જાય. ઓકે, તો એ તમને પ્રોસેસ ખબર હોવી જોઈએ. કઈ રીતે કરશો? તો કે 96 ÷ 2 ÷ 2 અને રિમાઇન્ડર જે તમને મળે છે એ તમે લખતા જાઓ તો તમને શું મળી જશે? તો કે એનો બાઇનરી નંબર મળી જશે. હું અહીંયા તમને ડાયરેક્ટલી લખી દઉં છું કે ધારો કે એનો બાઇનરી નંબર તમને મળ્યો, એ કંઈક આવો મળે છે 1100000, આવો એનો બાઇનરી નંબર તમને મળ્યો. ઓકે, તમે એને કન્વર્ટ કરશો તો તમને નંબર આવો મળી જશે. ઓકે, કઈ રીતે મળશે? તો કે અહીંયા તમે ચેક કરશો તો આ 64 + 32
કેટલા થશે? તો કે 96 થશે. બાકીના બધા બીટને મેં 000 કરી દીધા છે, ઓકે, એટલે 96 મળી ગયું. આ 96 ને આપણે બાઇનરીમાં કન્વર્ટ કર્યું, તો બાઇનરીમાંથી હવે ક્યાં લઈ જવું છે? ગ્રેમાં, જે મેથડ આપણે હમણાં જોઈ લીધી. કઈ રીતે લઈ જઈ શકીએ? તો કે જે MSB બીટ છે ઈ એઝ ઇટ ઇઝ, બંનેની કમ્પેરિઝન કરો. તો બાઇનરીમાંથી ગ્રેમાં જવું હોય ત્યારે આ બંને બાજુબાજુમાં જે લેટર બીટ આપ્યા છે એની કમ્પેરિઝન કરવાની. તો બંને સેમ હોય તો 0 લખવાનું, બંને ડિફરન્ટ હોય તો 1 લખવાનું. તો બંને ડિફરન્ટ છે, 1 લખી દીધું. બંને સેમ છે, ફરી વખત તો 0 લખશું. ફરી વખત સેમ છે તો શું લખશું? તો કે 0 લખશું. ફરી વખત સેમ છે તો શું લખશું? 0 લખશું. ફરી વખત સેમ છે તો શું લખશું? 0 લખશું. આ થયો એનો ગ્રે કોડ. બહુ જ ઇઝી મેથડ છે, ખાલી સમજવી પડે. એક વખત તમે સમજી લો તો તમને શું મળી જાય? તો કે એનો ગ્રે કોડ ઇઝીલી મળી જાય. ક્લિયર? તો આઈ થિંક તમને ગ્રે કોડ છે એ સમજાઈ ગયો હશે. અને આવા ક્વેશ્ચન છે GTU માં ઘણી વખત પૂછાતા હોય છે કે નંબર તમને આપ્યો હોય ડેસિમલ અને પૂછે કે ગ્રે કોડ કન્વર્ટ કરો. હવે ગ્રે કોડ છે એ તો ડેસિમલમાંથી થાય નહીં, તો ડાયરેક્ટ ગ્રેમાં ન કન્વર્ટ કરી શકો, તો બાઇનરીમાં તો કરી જ શકો. બાઇનરીમાં જતા રહેવાનું, બાઇનરીમાંથી ક્યાં જતું રહેવાનું? ગ્રેમાં જતું રહેવાનું. બહુ સિમ્પલ વસ્તુ. નેક્સ્ટ વન છે, દેટ ઇઝ આલ્ફા ન્યુમેરિક કોડ. આલ્ફા ન્યુમેરિક કોડ છે એ છે નંબર, આલ્ફાબેટ્સ, કેરેક્ટરનો યુઝ કરીને કોઈ એક તમારો મેસેજ છે એને તમે એન્કોડ કરો છો, તો એવા કોડને શું કહીએ છીએ? તો કે આલ્ફા ન્યુમેરિક કોડ કહીએ છીએ. યાદ શું રાખવાનું છે? નંબર, આલ્ફાબેટ્સ અને સ્પેશિયલ સિમ્બોલ્સ. ઓકે, તો આનો યુઝ કરીને જ્યારે આપણે કોડિંગ કરીએ છીએ તો એને શું કહેવાય? તો કે આલ્ફા ન્યુમેરિક કોડ કહેવાય. ઓકે, તો એવા એક્ઝામ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પોપ્યુલર એક્ઝામ્પલ હોય તો એનું એક્ઝામ્પલ કયું છે? તો કે એક્ઝામ્પલ છે ASCII કોડ. ફૂલ ફોર્મ મેં તમને કીધું હતું, ફૂલ ફોર્મ તમને ખબર ન હોય તો ફરી વખત કહી દઉં. અમેરિકન, A for American, S for Standard, C for Code, for I for Information and I for Interchange. American Standard Code for Information Interchange. આના સિવાય એક એક્ઝામ્પલ છે EBCDIC. આનો ફૂલ ફોર્મ શું થશે? તો કે એક્સટેન્ડેડ બાયનરી કોડ, સોરી, એક્સટેન્ડેડ બાયનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. ઓકે, તો આ બંને એક્ઝામ્પલ છે. ઇકોના એક્ઝામ્પલ છે? તો કે આલ્ફા ન્યુમેરિક કોડના છે. આલ્ફા ન્યુમેરિક કોડની અંદર આપણે શું યુઝ કરીએ છીએ? તો કે એની અંદર આપણે નંબર્સ યુઝ કરીએ છીએ. ક્યાં ક્યાં નંબર યુઝ કરી શકાય? તો કે 0 થી લઈને 9 નંબર યુઝ કરી શકાય. આલ્ફાબેટમાં શું યુઝ કરી શકાય? તો કે ટોટલ 26 આલ્ફાબેટ છે. ક્યાં ક્યાં છે? તો કે A to Z. અચ્છા, કોઈ એવું કહે કે આમાં સ્મોલ યુઝ કરી શકાય? હા, સ્મોલનો પણ યુઝ થઈ શકે. ઓકે, તો આમાં આલ્ફાબેટ્સનો યુઝ કરી શકીએ છીએ. અમુક અમુક એવા સિમ્બોલ્સ છે જેમ કે કોમા સાઇન છે અથવા તો ડોટ સાઇન છે, તો એનો પણ યુઝ કરી શકો. ઓકે, તો આ જે છે એ હતા આલ્ફા ન્યુમેરિક કોડ. ડિટેલમાં બહુ ડિસ્કશન આની જરૂર છે નહીં. ઓકે, નેક્સ્ટ વન, હેમિંગ કોડ. હેમિંગ કોડ છે શેના માટે યુઝ થાય છે એના ઉપર આપણે ડિસ્કશન એક લાંબો બહુ મસ્ત મજાનો વિડીયો જોઈ લીધો છે. ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું, એ લિંક ઉપરથી જઈને તમે આ વિડીયો આખો જોઈ શકો છો. ઓકે, હેમિંગ કોડ. હેમિંગ કોડ છે એ બેઝિકલી કોઈ મેસેજ છે જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થાય છે ત્યારે એની અંદર જે એરર આવે છે એ એરરને ડિટેક્ટ કરવા માટે, એઝ વેલ એઝ એની અંદર જે એરર છે એને કરેક્ટ કરવા માટે યુઝ થાય છે. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, પહેલી વસ્તુ, કોઈ એક ટ્રાન્સમીટર સ્ટેશન છે, આ ટ્રાન્સમીટર સ્ટેશન પરથી તમે મેસેજ છે એ સેન્ડ કરો છો. અહીંયા કોઈ એક રિસીવર સ્ટેશન છે, ધારો કે એક કમ્પ્યુટર હતું ને એને બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી દીધું છે, ધારો કે એક મોબાઈલ હતો ને બીજા મોબાઈલ સાથે કનેક્ટ કરી દીધો છે, અથવા એક મોબાઈલને બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે, તો આની બંને વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એ એક ટાઈપનું ડિજિટલ કમ્યુનિકેશન હશે. અને એ ડિજિટલ કમ્યુનિકેશન બાઇનરીની અંદર થતું હોય છે. આ ડિજિટલ કમ્યુનિકેશન કરવા માટે આપણે અહીંયા શું યુઝ કરીએ છીએ? તો કે ચેનલ યુઝ કરીએ છીએ. એ ચેનલ છે એ વાયર ચેનલ હોઈ શકે અથવા વાયરલેસ ચેનલ હોઈ શકે. વાયર ચેનલ દેટ મીન્સ કે ડેટા કેબલનો યુઝ કરો, અથવા તો તમારી પાસે લેન કેબલ હોય તો લેન કેબલનો યુઝ કરો. ઓકે, અધરવાઇઝ જો તમે વાયરલેસ કમ્યુનિકેશન યુઝ કરવા માગો તો તમે અહીંયા બ્લૂટૂથનો યુઝ કરી શકો છો, વાઈફાઈનો યુઝ કરી શકો છો. ઓકે, તો આ થશે વાયરલેસ કમ્યુનિકેશનના પેરામીટર. ઓકે, તો જ્યારે તમે એક સેન્ટર ઉપરથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન મેસેજ ટ્રાન્સમિટ કરો છો ડિજિટલમાં, દેટ મીન્સ કે અહીંયા મેસેજ હશે 1011010 ડિજિટલમાં હશે, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થાય છે ત્યારે ડ્યુ ટુ નોઇઝ, અનવોન્ટેડ સિગ્નલ. નોઇઝ એટલે અનવોન્ટેડ સિગ્નલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરો છો ત્યારે ડ્યુ ટુ નોઇઝ ઓર અનવોન્ટેડ સિગ્નલ આ જે તમારા બિટ્સ છે એ મે બી ચેન્જ થઈ જાય, 1 માંથી 0 થઈ જાય, 0 માંથી 1 થઈ જાય, તો એને કહેવાય એરર.
ત્યારે તમે જે મેસેજ સેન્ડ કરો છો એમાં કોઈ એરર આવે છે તો એના લીધે રિસીવરને જે મેસેજ મળે છે એ ટ્રાન્સમિટરે મેસેજ જે સેન્ડ કર્યો છે એના કરતાં ઇનકરેક્ટ મેસેજ મળે છે. તો એનાથી શું થશે? તો કે રિસીવર કંઈક અલગ જ સમજશે, જે ટ્રાન્સમિટરે સેન્ડ કર્યો છે એના કરતાં અલગ મેસેજ મળ્યો તો એ કંઈક અલગ સમજશે. ઓકે, તો અહીંયા આપણે કંઈક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જે આની અંદર જે એરર આવે છે એ એરરને ડિટેક્ટ કરી શકે અને એને કરેક્ટ પણ કરી શકે કે ટ્રાન્સમિટરે શું મેસેજ સેન્ડ કર્યો છે એ રિસીવરને ખબર પડી શકે. ઓકે, તો એના માટે અલગ અલગ કોડિંગની મેથડ હોય છે. એમાંની એક મેથડ છે હેમિંગ કોડ. હેમિંગ કોડનો ઉપયોગ કરીને તમે એરર ડિટેક્ટ કરી શકો છો અને એના સિવાય તમે એને કરેક્ટ પણ કરી શકો છો. તો અહીંયા શું થતું હોય છે? તો કે અહીંયા જ્યારે તમારે ડિટેક્ટ કરવો છે તો ડિટેક્ટ કરવા માટે આ જે તમારો મેસેજ છે, ધારો કે 7-bit તમારો મેસેજ છે, તો 7-bit જે મેસેજ છે એની સાથે એક એક્સ્ટ્રા બીટ એડ કરવામાં આવે છે. ઓકે, તો આ જે એક એક્સ્ટ્રા બીટ મોકલીએ છીએ એ એક્સ્ટ્રા બીટને કહેવામાં આવે છે પેરિટી બીટ. ઓકે, આપણે ટૂંકમાં ડિસ્કશન કરી લઈએ આના ઉપર, બહુ જ વ્યવસ્થિત મેં ડિટેલ વિડીયો આના પહેલાં બનાવેલો છે. પેરિટી બીટ, પેરિટી બીટ શું ઇન્ડિકેટ કરે? તો કે એની અંદર કોઈ ઇન્ફોર્મેશન હોતી નથી, પણ એ ઇન્ડિકેટ કરશે કે આમાં એરર છે કે નહીં. તો આ જે પેરિટી બીટ છે એની અંદર કોઈ મેસેજ નથી હોતો, પણ એની અંદર એ ઇન્ડિકેટ કરે છે કે આ મેસેજમાં કોઈ એરર છે કે નહીં. તો આવી બે ટાઈપની પેરિટી હોય છે. એક હોય છે ઇવન પેરિટી અને બીજી હોય છે ઓડ પેરિટી. તો આ ઇવન પેરિટી ને ઓડ પેરિટી શું છે? તો કે ધારો કે તમારી પાસે 3 બીટ છે અથવા 3 તમારી પાસે ઇનપુટ છે. ઓકે, તો આ 3 બીટનો જે મેસેજ છે એની અંદર પોસિબિલિટી કેટલી હોઈ શકે? તો કે 000 થી લઈને 111 સુધીની પોસિબિલિટી હોઈ શકે. ટોટલ 8 પોસિબિલિટી મળશે, જેના ઉપર આપણે ઘણું બધું ડિસ્કશન કરી લીધું છે. ઓકે, તો જે પેરિટી બીટ હોય છે એ પેરિટી બીટ શું ઇન્ડિકેટ કરે છે? તો કે આની અંદર નંબર ઓફ 1 કેટલા છે એવું ઇન્ડિકેટ કરે છે. દેટ મીન્સ કે અહીંયા જો ઇવન પેરિટી તમારે સેટ કરવી હોય તો નંબર ઓફ બીટ ઇન્કલુડિંગ ધીસ પેરિટી બીટ, આ જેટલા નંબર ઓફ બીટ છે એની સાથે ઇવન પેરિટીનું બીટ એડ કરો. તો નંબર ઓફ 1 કેવા થવા જોઈએ? તો કે ઇવન થવા જોઈએ. જો અહીંયા 000 છે દેટ મીન્સ એક પણ બીટ નથી, તો અહીંયા હું 0 લખી દઈશ તો આ ઇવન પેરિટી થશે. જો હું ઓડ પેરિટી ડિઝાઇન કરવા માગું તો ઓડ પેરિટી શું બતાવે છે? તો કે નંબર ઓફ 1 છે એ ઓડ હોવા જોઈએ. જો અહીં 000 છે દેટ મીન્સ એક પણ 1 નથી, તો અહીંયા 1 કરી દો તો નંબર ઓફ 1 કેટલા થશે? હવે તો કે 1 થશે. દેટ મીન્સ દેટ ઇઝ ઓડ નંબર, એ એક ઓડ નંબર છે. ઓકે, ધારો કે આના પછીનો બીટ છે એ છે મેસેજ છે 001 છે. તો ઇવન પેરિટી બનાવી હોય તો અહીંયા ખાલી એક જ 1 છે, તો અહીંયા 1 લખવો પડે. દેટ મીન્સ નંબર ઓફ 1 કેટલા થઈ ગયા? આવે 2, દેટ ઇઝ 1 ઇવન નંબર. ઓકે, જો ઓડ પેરિટી બનાવી હોત તો ઓલરેડી 1 એક હતો, જો હું અહીંયા 0 લખી દેત તો નંબર ઓફ 1 કેટલા થઈ જાય? 1, એટલે કે ઓડ પેરિટી થઈ ગઈ 011 આવું હોત. ઓકે, તો શું થાત? તો કે ઓલરેડી અહીંયા 2 1 છે, દેટ મીન્સ ઇવન નંબર છે, તો ઇવન પેરિટી શું થાય? 0. ઓડ પેરિટી શું કરે? તો કે અહીંયા 1 1 બે વખત છે, દેટ મીન્સ ઇવન નંબર છે, તો 1 મૂકી દો તો ઓડ પેરિટી બની જશે. આ જ રીતે તમે ઇવન ઓડ પેરિટી બનાવી શકો. ઓકે, હવે જ્યારે મેસેજ ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને રિસીવરને આપવામાં આવે છે, ત્યારે રિસીવરને પહેલેથી ખાલી એટલું જ કીધેલું હશે કે અહીંયા ઇવન પેરિટી હું મોકલું છું, તમે જરાક જોઈ લેજો. તો રિસીવર શું કરશે? નંબર ઓફ 1 કેલ્ક્યુલેટ કરશે. ઓકે, નંબર ઓફ 1 કેલ્ક્યુલેટ કરે છે અને એને કંઈક મેસેજ આવો મળે છે 0100. ઓકે, તો અહીંયા તમે નંબર ઓફ 1 હવે ગણશો તો આમાં નંબર ઓફ 1 કેટલા થઈ ગયા? તો કે નંબર ઓફ 1 થઈ ગયા છે 1. દેટ મીન્સ 1 ઇઝ એ ઓડ નંબર. આપણે કીધું તો ઇવન નંબર મોકલું છું તો મળે છે ઓડ નંબર. દેટ મીન્સ આમાં કોઈ એક જગ્યાએ એરર છે. ઓકે, તો આ શું થયું? તો કે એરર ડિટેક્શન થયું. આને શું કહેવાય? તો કે એરર ડિટેક્શન. હવે આપણે શું જોવું છે? તો કે આમાં એરર કરેક્શન કઈ રીતે થાય છે. ઓકે, એરર ડિટેક્શનથી શું ખબર પડશે? કોઈ એક બીટ, 4માંથી કોઈ એક બીટ છે એ ચેન્જ થઈ ગયું છે. ક્યુ બીટ ચેન્જ થયું છે એ નથી ખબર પડતી, કારણ કે અહીંયા મે બી 1 હોત. ઓકે, તો એનું 1માંથી 0 થઈ જાય છે, તો અહીંયા પણ એરર આવી શકે છે. અહીંયા નંબર ઓફ 1 હવે કેટલા થઈ ગયા? તો કે હવે ઇવન થઈ ગયા. દેટ મીન્સ અહીંયા પણ એરર હોઈ શકે, 1માંથી 0 થઈ ગયું હોય, અથવા તો અહીંયા પણ 1 હોત તો પણ ઇવન પેરિટી થઈ જાય. જો અહીંયા એરર આવે ને અહીંયા 0 થઈ જાય તો પણ ઇવન પેરિટી વિખાઈ જાય. ઓકે, અથવા તો આ જે 1 છે એની જગ્યાએ 0 કરી દો તો નંબર ઓફ 1 0 થઈ જાય. દેટ મીન્સ ઇવન નંબર છે. તો એરર ક્યાં છે એ નહીં ખબર પડે, પણ એરર છે કે નહીં એવું ડિટેક્ટ થઈ ગયું. હવે આપણે જોવું છે કઈ રીતે ડિટેક્ટ થાય છે કે અહીંયા એરર છે કે નહીં. ઓકે, તો એના માટે હેમિંગ કોડ ભણવો પડે. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ કે હેમિંગ કોડ પહેલાં તો બનાવી કઈ રીતે શકાય. ઓકે, તો સૌથી પહેલું ટાસ્ક છે કે હેમિંગ કોડ શું છે એ આપણે જોઈ લીધું. હેમિંગ કોડ બનાવવા માટે તમારે શું કરવું પડે? તો કે નંબર ઓફ પેરિટી બીટ એડ કરવા પડે. આપણે ખાલી એક પેરિટી બીટ જોયું, પણ જેમ જેમ મેસેજની સાઇઝ છે વધતી જાય છે, એમ એમ પેરિટી બીટ્સ વધતા જાય છે. એના માટે એક ઇક્વેશન છે કે 2 રેસ ટુ પી ઇઝ ગ્રેટર ધેન એક્સ પ્લસ પી પ્લસ 1, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ
x plus p plus 1. આ p શું ઇન્ડિકેટ કરે છે? તો કે p ઇન્ડિકેટ કરે છે પેરિટી બિટ્સ. પેરિટી બિટ્સ કેટલા પેરિટી બીટ મારે એડ કરવા. x શું ઇન્ડિકેટ કરે છે? x ઇન્ડિકેટ કરે છે નંબર ઓફ મેસેજ બીટ, કે મેસેજ કેટલા બીટ નો છે. ઓકે, તો જો આ ઇક્વેશન છે એ સેટિસ્ફાય થાય તો તમારો હેમિંગ કોડ બની શકે. હવે હું એવું કહું છું કે મારી પાસે મેસેજ બીટ છે એ x ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 4 છે. મેસેજ બીટ કેટલા છે? તો કે 4 છે. ઓકે, તો અહીંયા મારે એવી રીતના આમાં p ની વેલ્યુ મૂકવી જોઈએ કે જેનાથી આ ઇક્વેશન સેટિસ્ફાય થાય. ધારો કે p ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું છું. ઓકે, p ઇઝ ઇક્વલ ટુ શું મૂકું છું? તો કે p ઇઝ ઇક્વલ ટુ 1 કરું છું. તો અહીં શું થશે? તો કે 2 raised to 1 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. આ એની લેફ્ટ હેન્ડ સાઈડ થઈ. રાઈટ હેન્ડ સાઈડ શું થશે? તો કે x ઇઝ ઇક્વલ ટુ 4 છે, તો x ઇઝ ઇક્વલ ટુ 4, p ઇઝ ઇક્વલ ટુ 1, તો એની રાઈટ હેન્ડ સાઈડ શું થશે? તો કે 4 + 1 + 1 ટોટલ કેટલા થયા? તો કે ટોટલ થશે 6. તો આ જે તમારું રિલેશન છે એ સેટિસ્ફાય થતું નથી, કારણ કે 2 ની વેલ્યુ છે એ 6 કરતાં ઓછી છે. 2 is less than 6. તો આ જે તમારું જે ઇક્વેશન છે એ સેટિસ્ફાય થતું નથી. તો અહીંયા p ની વેલ્યુ ચેન્જ કરવી પડે. p ઇઝ ઇક્વલ ટુ 2 રાખીએ તો અહીંયા 2 કરી દો તો અહીંયા તમને આન્સર શું મળશે? 4. ઓકે, અહીંયા પણ 2 કરી દઈએ તો અહીંયા તમને આન્સર શું મળશે? તો કે 4 + 2 + 1 ટોટલ કેટલા થયા? 7. તો પણ સેટિસ્ફાય થતું નથી. ઇન કેસ જો હું અહીંયા 2 ની જગ્યાએ 3 કરી દઉં તો અહીંયા થઈ જશે 3. અહીંયા શું થઈ જશે? તો કે 3. તો અહીંયા હવે આન્સર તમને શું મળ્યો? સોરી, 2 raised to 3 શું થશે? 8. ઓકે, આ 8 થાય છે. અહીંયા p ઇઝ ઇક્વલ ટુ 3 છે, અહીંયા p ઇઝ ઇક્વલ ટુ 3 કરી દો તો અહીંયા તમને આન્સર શું મળશે? તો કે 8. ધેટ મીન્સ કે આ જે ઇક્વેશન છે એ સેટિસ્ફાય થાય છે. 8 is equal to 8, તો આ ઇક્વેશન સેટિસ્ફાય થયું. તો આના ઉપરથી તમને શું ખબર પડશે? તો કે p ની વેલ્યુ શું રાખવી, કેટલા પેરિટી બીટ એડ કરવા, એ તમને અહીંથી આ ઇક્વેશન ઉપરથી ખબર પડશે. ઓકે, ફોર એક્ઝામ્પલ x ઇઝ ઇક્વલ ટુ હું કહી દઉં કે મારી પાસે 6 બીટનો મેસેજ છે. તો 6 બીટનો મેસેજ છે તો p ની વેલ્યુ હવે મારે જોઈતી હોય તો કઈ રીતે મળશે? તો કે x ની વેલ્યુ તમે આમાં પ્લેસ કરતા જાઓ અને p ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરતા જાઓ. p ઇઝ ઇક્વલ ટુ ધારો કે હું 4 રાખી દઉં. ઓકે, તો 2 raised to 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 16 થશે. 16 થયા. અહીંયા લખશું x + p + 1, તો x ની વેલ્યુ શું છે? તો કે 6 છે. અહીંયા જોયું x ઇઝ ઇક્વલ ટુ 6, p ઇઝ ઇક્વલ ટુ 4 + 1 કેટલા થયા? ટોટલ 11. તો આ ઇક્વેશન સેટિસ્ફાય થાય છે. ઓકે, તો p ની વેલ્યુ જ્યારે તમે 4 રાખશો ત્યારે x ઇઝ ઇક્વલ ટુ 6નો તમે મેસેજ છે એનું હેમિંગ કોડ બનાવી શકો. આપણે જોયું મેક્સિમમ તમારે કેટલા પેરિટી બીટ એડ કરવા પડે એ. હવે જોઈએ કે એકચ્યુઅલમાં તમારો જે આ હેમિંગ કોડ છે એ કઈ રીતે ડિઝાઇન થતો હોય છે. ઓકે, આપણે અહીંયા જોયું કે p ઇઝ ઇક્વલ ટુ 3 રાખશો ત્યારે તમારા મેસેજ બીટ છે એ 4 હશે, તો તમે એમાં વર્ક કરી શકશો. તો હવે જરાક જોઈએ કે હકીકતમાં એવું થાય છે કે નથી થતું. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ આપણે એ જોવું છે કે આ પેરિટી બીટ ક્યાં એડ કરવા. ઓકે, તો ફોર એક્ઝામ્પલ મારો મેસેજ છે એ 4 બીટનો છે. D1 બીટ D2 બીટ D3 બીટ D4 બીટ, આવા 4 બીટનો મારો મેસેજ છે. ઓકે, તો મારે હવે પેરિટી બીટ એડ કરવા છે. તો પેરિટી બીટ ક્યાં એડ થાય? તો કે પેરિટી બીટ હંમેશા એડ થાય 2 to the power p. ઓકે, ઓર 2 to the power n. p ની વેલ્યુ છે એ 3 છે, તો 3 મારે પેરિટી બીટ મૂકવા પડે. તો n ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું? તો કે 0 1 2 3, જેટલા પેરિટી બીટ જોઈએ એટલા તમારે અહીંયા n ની વેલ્યુ મૂકવાની. તો n ઇઝ ઇક્વલ ટુ પહેલાં 0 મૂકીશ તો 2 raised to 0 શું મળશે? 1. એક વેલ્યુ મળી ગઈ કે આપણે p1 પોઝિશન ઉપર પેરિટી બીટ મૂકવું પડશે. ઓકે, બીજું n ઇઝ ઇક્વલ ટુ હવે હું 1 મૂકું તો 2 raised to 1 મળશે. તો એની વેલ્યુ શું થશે? તો કે 2. તો પેરિટી બીટ 2 પોઝિશન ઉપર આવશે. નેક્સ્ટ પેરિટ n ઇઝ ઇક્વલ ટુ હું મૂકું છું હવે 2, તો 2 raised to n, દેટ મીન્સ કે 2 raised to 2, તો 4, દેટ મીન્સ પેરિટી બીટ 4 પોઝિશન ઉપર આવશે. તો આ 3 પેરિટી બીટને આની સાથે એડ કરી દેશું, જોડી દેશું, તો શું મળી જશે? તો કે તમારો હેમિંગ કોડ મળી જશે. તો કાંઈ અહીંયા સમજાયું ન હોય તો ખાલી આટલું યાદ રાખવાનું છે કે પહેલું બીટ છે ને એ પેરિટી બીટનું આવશે, પેરિટી બીટ p1 આવશે. પછી બીજું બીટ છે એ પણ પેરિટી બીટ 2નું આવશે, તો અહીંયા પેરિટી બીટ 2. પછી p4 છે તો એક સ્પેસ છોડીને અહીંયા p4 લખી દીધું. વચ્ચે શું આવશે? તો કે પહેલો મેસેજ બીટ આવશે, તો એ આપણે લખી દઈએ અહીંયા d થી આપણો ડેટા 0, અથવા તો ફોર એક્ઝામ્પલ અહીંયા લખી દઈએ ડેટા 3. ઓકે, તો ફર્સ્ટ જે અહીંયા ડેટા હતો એને d3 બનાવી દેવો પડશે. d2 છે એ d2ને આપણે બનાવી દઈશું d5, d6 અને d7. આ એક જે કોમ્બિનેશન છે એ તમારે યાદ રાખવું પડે. એક્ઝામની અંદર મોટા ભાગે 7 બીટનો હેમિંગ કોડ પૂછાય, તો આ 7 બીટ બની ગયા તમારા 1 થી લઈને 7. એમાં પેરિટી બીટ 1 ઉપર આવશે, 2 ઉપર આવશે અને 4 ઉપર આવશે. ઇન કેસ એક્ઝામમાં તમને અહીંયા 6 બીટ માટે પૂછાય, તો 6 બીટ માટે બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? તો કે 2 raised to n. ફરી વખત કેટલા બીટ જોઈએ છે ત્યારે? તો કે 4 પેરિટી બીટ જોઈએ, તો 2 raised to 0, 2 raised to 1, 2 raised to 2, 2 raised to 3. 4 જોઈએ છે, ચારે ચાર લખી દીધા. 2 raised to 0 1, 2 raised to 1 2,
2^1, 2^2, 4, and 2^3, 8 આટલા લોકેશન ઉપર તમારા પેરિટી બીટ આવશે. રિમેનિંગ પોઝિશન ઉપર તમારા જે 6 મેસેજ બીટ છે એ આવશે. દેટ મીન્સ પેરિટી 1, પેરિટી 2, પછી એક મેસેજ, તો D3, પછી તો કે ફોર્થ પોઝિશન ઉપર ફરી વખત પેરિટી આવશે, તો 4, D5, D6, D7, D8 નહીં આવે કારણ કે પેરિટી બીટ 8 છે, તો પેરિટી બીટ 8. ટોટલ કેટલા થયા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, મેસેજ બીટ કેટલા થયા? તો કે 6 છે, તો 1, 2, 3, 4. હજી એક બાકી છે, PD9. હજી તો કે હજી એક ડેટા બીટ આવશે, D10. ક્લિયર? તો આ રીતે તમારો જે આખો હેમિંગ કોડ છે એ હેમિંગ કોડ બનશે. હવે તમે એમ કહેશો કે સર આમાં P1, P2, P3 એની વેલ્યુ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી? તો એ પણ બહુ ઇઝી છે. કઈ રીતે કરશું તો જોઈ લઈએ. જે કોઈ તમે અહીંયા નંબર લખો છો, ફોર એક્ઝામ્પલ 7 બીટની વાત કરીએ, તો આને હું રિમૂવ કરી દઉં. 7 બીટમાં આપણે જોવું છે કે P1, P2, P3ની વેલ્યુ કઈ રીતે મળશે. તો કે જે લોકેશન લખ્યા છે એના બાઇનરી બનાવવાના. 0, 0, 1, 2નું શું થશે? તો કે 0, 1, 0. 3નું શું થશે? તો કે 0, 1, 1. 4નું શું થશે? 1, 0, 0. 5નું શું થશે? 1, 0, 1. 6નું 1, 1, 0, 1, 1, 0. અને 7નું થશે 1, 1, 1. તો P1 મારે પેરિટી બીટ 1ની વેલ્યુ જોઈએ છે. ઓકે, તો મેસેજ બીટ પહેલાં એક તો લખી દઈએ. ફોર એક્ઝામ્પલ મારો મેસેજ બીટ છે એ 4 બીટનો છે, તો 4 બીટ મેસેજ મારો ધારો કે આવો છે 1101. ઓકે, આવો મેસેજ છે અને આનો મારે હેમિંગ કોડ બનાવવો છે. ઓકે, તો હેમિંગ કોડ બનાવવા માટે શું કરવું પડે? તો કે અહીંયા તમારી પાસે જે આ બીટ છે એને તમારે ડિફાઈન કરી દેવા પડે કે આ D3 બીટ છે, LSB D3 છે, પછી D5 છે, તો અહીંયા લખી દઈએ D5, અહીંયા લખી દઈએ D6 અને D7. ઓકે, તો અહીંયા તમારા જે મેસેજ બીટ છે, મેસેજ બીટ લખી દો, D3 શું થયું? તો કે 1 થયું. ઓકે, મેસેજ ઉપરથી D3 શું થાય છે? 1. D5 શું થાય છે? તો કે 0, તો અહીંયા 0 લખી દીધું. D6 શું થશે? તો કે 1 થશે. અને D7 શું થશે? તો કે 1 થશે. ઓકે, જોઈએ છે હવે પેરિટી બીટ. તો P1ની વેલ્યુ જોઈતી હોય તો તમારો 1 ક્યાં છે એ જોઈ લેવાનું. આમાં પેરિટી બીટ 1 ક્યાં છે? તો કે LSB ઉપર છે. તો બાકીના જેટલા ડિજિટ છે, જે તમારા મેસેજ બીટના ડિજિટ છે, એ મેસેજ બીટના ડિજિટમાં જોવાનું કે LSB માં 1 કેટલામાં છે. તો કે 3માં LSB 1 છે, 5માં LSB 1 છે, 6માં નથી, 7માં LSB 1 છે. તો બધાને લખી દો. તો P1 શું લખશું? કે P1માં જોવાનું તમારે કોને કોને? તો કે D3માં LSB 1 છે, તો D3 જોવાનું. પછી D5માં LSB 1 છે, તો D5 જોવાનું. અને D6માં નથી, D7માં LSB 1 છે, તો D7માં LSB 1 છે, તો D7. ઓકે, શું કર્યું? તો કે P1 જોઈતું હોય તો એમાં જોવાનું કે 1 ક્યાં છે? તો કે LSB માં 1 છે. તો બાકીના બધા જે ડેટા આપ્યો છે, મેસેજ આપ્યો છે, એના બીટ જોઈ લેવાના કે એમાં 1, 1, 1 ક્યાં છે. ઓકે, આ બધાના વેલ્યુ લખીએ. તો કે D3 શું છે? તો કે 1 છે, તો 1 લખી દીધું. ઓકે, D6 શું છે? તો કે D5 શું છે? તો કે D5 છે, 0 છે, તો D0 લખી દીધું. D7 શું છે? તો કે D7 1 છે, તો આ 1 લખી દીધું. હવે ધારો કે ક્વેશ્ચનમાં તમને એવું કીધું હોય કે જે તમે હેમિંગ કોડ બનાવો છો એ ઇવન પેરિટીનો હેમિંગ કોડ બનવો જોઈએ. તો ઇવન પેરિટી આમાં મારે ઉમેરવું હોય તો પેરિટી બીટ મારું શું થશે? તો કે અહીંયા આવશે પેરિટી બીટ 1. પેરિટી બીટ 1 હું શું મૂકું કે જેનાથી આ ઇવન નંબર બને? ઇવન પેરિટી બીટ બનાવવા માટે આ 4 બીટને શું રાખવા જોઈએ? તો કે આ P1ની જગ્યાએ લખવું પડે 0. જો 1 લખો તો નંબર ઓફ 1 કેટલા થઈ જાય? ઓડ થઈ જાય, તો એ ચાલે નહીં. તો ઇવન પેરિટી માટે 0 બનાવી દીધું. નેક્સ્ટ 1, 1 બીટ મળી ગયું, 0. P2 જોઈએ છે, તો P2માં જોઈ લો 1 ક્યાં છે? P2માં સેન્ટરમાં 1 છે. તો કેટલા બીટ એવા છે કે જેની અંદર સેન્ટરમાં 1 આવે? તો કે D3માં સેન્ટરમાં 1 આવે, તો D3 લખ્યું. D5માં સેન્ટરમાં 1 છે? નથી, 0 છે, તો એને નહીં લેવાનું. D6માં સેન્ટરમાં 1 છે? હા છે, તો D6 લઈ લઈએ. અને D7માં સેન્ટરમાં 1 છે? તો કે હા છે, તો D7 લઈ લો. આ દરેક બીટ લખો. D3 શું છે? તો કે 1 છે. D6 શું છે? તો કે 1 છે. D7 શું છે? તો કે 1 છે. ઇવન પેરિટી બનાવવી છે તો મારે અહીંયા શું મૂકવું પડે? તો કે ઓડ નંબર ઓફ 1 છે, ઓડ છે, તો અહીંયા ઇવન કરવા માટે 1 લખવું પડે. તો આ મારો બીટ થશે પેરિટી બીટ 2. તો અહીંયા લખી દઈએ 1. નેક્સ્ટ 1, P4 માટે. તો P4 માટે અહીંયા જોઈ લો 1 ક્યાં છે? તો કે લાસ્ટમાં 1 છે, MSB 1 છે. તો આમાં MSB 1 નથી, તો આને ઇગ્નોર કરો. D5માં MSB 1 છે, તો D5. D6માં MSB 1 છે, તો D6 લખી દો. D7માં તો કે D7માં પણ 1 છે, તો D7 લખી દો. બધાની વેલ્યુ લખો, તો 0 છે, T5 છે, D5 છે, 0 છે, તો D5 0, D6 1, D7 1. ઓકે, ઇવન પેરિટી ઓલરેડી છે એટલે અહીંયા શું લખશું? 0. તો આપણો ફોર્થ પેરિટી બીટ શું બનશે? 0. તો અહીંયા લખી દઈએ 0. તો આ તમારો શું મળ્યો? તો કે 7 બીટનો હેમિંગ કોડ મળ્યો, જેના તમને 4 માર્ક્સ મળી શકે. ઓકે, હવે આનાથી ઓપોઝિટ પ્રોસેસ. ઇનકેસ તમને એવું કીધું હોત કે મારી પાસે હેમિંગ કોડ છે, એ હેમિંગ કોડની અંદર એક એરર છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એરર જનરેટ કરી દઉં કે અહીંયા 1ની જગ્યાએ 0 કરી દઉં. ઓકે,
તો તમારે જોવાનું છે કે આ જે હેમિંગ કોડ છે એમાં એરર ક્યાં છે. ધારો કે તમને ખબર જ નથી કે આમાં હેમિંગ કોડમાં એરર ક્યાં છે. આ તમારો ક્વેશ્ચન હોય, ઓકે, ક્વેશ્ચનમાં કીધું હોય કે 7 બીટનો હેમિંગ કોડ આ છે, ઓકે, આ હેમિંગ કોડ આપ્યો હોય ક્વેશ્ચનમાં અને કીધું હોય કે ઇવન પેરિટી છે. કઈ છે? ઇવન પેરિટી છે, 7 બીટનો હેમિંગ કોડ આ છે, તો એમાં એરર ક્યાં છે એ જરાક જોઈને ચેક કરો કે આમાં એરર છે કે નહીં. જો એરર છે તો એને કરેક્ટ કરો. તો એના માટે પણ હેમિંગ કોડનો યુઝ કરી શકાય. શું કરવું પડે? તો કે ડી P1ની વેલ્યુ જુઓ, P2ની વેલ્યુ જુઓ અને P2ની, P3ની અને P4ની વેલ્યુ જુઓ. તો અહીંયા P1ની વેલ્યુ શું થશે? તો કે D5, D6 ને D3, D5 ને D7. તો એની તમે અહીંયા વેલ્યુ જોશો તો વેલ્યુ તમને શું મળવી જોઈએ? આને રિમૂવ કરી દઈએ કારણ કે હવે આપણે નવું વર્ક કરીએ છીએ. ઓકે, તો D3 શું હોવો જોઈએ? તો કે D3 છે 0, તો અહીંયા 0 લખી દઈએ. D5 શું છે? તો D5 છે 0, છે 0 લખી દઈએ. D7 શું છે? તો કે 1 છે. ઓકે, P1 તમને શું આપ્યો છે? P1 ઓલરેડી 0 આપ્યો છે. P1 ને 0 કરી દો. તો અહીંયા તમને ખબર પડી જશે નંબર ઓફ 1 કેટલા થયા? 1 થયા. દેટ મીન્સ કે ઓડ થયા. મતલબ કે આ 3 બીટમાંથી કોઈ એક બીટમાં એરર છે, જેના લીધે નંબર ઓફ 1 કેવા મળે છે? ઓડ મળે છે. ઓકે, તો એક તમને ખબર પડી ગઈ કે આ 3 બીટમાંથી એક બીટમાં એરર છે. P1 કમ્પ્લીટ. P2 જોઈએ. P2 શું આપ્યો છે? 1. P2માં શું આપ્યું છે? તો કે D3. D3 શું છે આપણો? 0 આપ્યો છે. D6 શું આપ્યો છે? D6 1 આપ્યો છે, તો 1 લખી દો. D7 શું આપ્યો છે? 1 આપ્યો છે, 1 લખી દો. આમાં કોઈ એરર છે? તો કે હા, અહીંયા નંબર ઓફ 1 કેટલા થાય છે? આને તમે અહીંયા લખી દો. તો નંબર ઓફ 1 કેટલા થઈ ગયા? તો કે નંબર ઓફ 1 3 થઈ ગયા. 3 ઇઝ એ ઓડ નંબર. આપણને કેવું કીધું છે? ઇવન પેરિટી બનવી જોઈએ. તો અહીંયા ઓડ પેરિટી બને છે. દેટ મીન્સ આની અંદર પણ કોઈ એરર છે. કયો નીકળી ગયો? D5 નીકળી ગયું. ઓકે, હવે ક્યાં ક્યાં વધ્યા છે? D3, D6 ને D7. D5 નીકળી ગયું કારણ કે એની અંદર એરર નથી. ઓકે, એ અહીંથી તમને ખબર પડી જશે. ઓકે, બીજી વસ્તુ, જો આની અંદર એરર હોત તો તમને અહીંયા ખબર પડી જાય. દેટ મીન્સ આની અંદર પણ એરર નથી. બે જ બીટ એવા છે કે જેની અંદર કોમન છે અને એની અંદર એરર હોવી જોઈએ. તો જોઈએ P4. તો P4 આપણને શું આપ્યો છે? P4 આપ્યો છે 0. P4 0 આપ્યો છે. એની અંદર ક્યાં ક્યાં નંબર છે? તો કે P5 છે. D5 શું છે આપણું? 0 છે. D6 શું છે? તો કે 1 છે, તો 1 લખી દઈએ. D7 શું છે? તો કે D7 છે મારો 1, તો એને પણ લખી દઈએ. અને આ જે 0 છે એને અહીંયા લખી દઈએ. તો તમને શું ખબર પડી જશે? તો કે અહીંયા ઇવન પેરિટી છે એવું ખબર પડી જશે. ખબર પડી ગઈ ઇવન પેરિટી છે? હા, ખબર પડી ગઈ. દેટ મીન્સ કે મારો D7 બીટ છે એ તો કરેક્ટ છે, એટલા માટે જ મને અહીંયા ઇવન પેરિટી મળે છે. તો D7 સિવાયનો બીજો બીટ કયો હોય? D3. બંનેમાં D3 છે, એના લીધે અહીંયા તમારી પેરિટી ઇવનની બદલે ઓડ આવે છે. તો એના લીધે તમારો મેસેજ છે એ ખોટો મળે છે. તો આને ખબર પડી ગઈ કે આ બીટમાં એરર છે, D3માં એરર છે. હવે એ એરર રિમૂવ કેમ કરશું? તો કે સિમ્પલ છે, આપણી પાસે બાઇનરી નંબર સિસ્ટમમાં બે જ પોસિબિલિટી છે. કઈ કઈ? 1 ઓર 0. જો તમને અહીંયા 1 આપ્યું હોય તો તમારે એનું કરી દેવાનું 0. 0 આપ્યું હોય તો શું કરી દેવાનું? 1. રેડી? તો આ થઈ ગયો તમારો કરેક્ટેડ કોડ. આ રીતે તમે છે હેમિંગ કોડનો યુઝ કરીને મેસેજને કરેક્ટ પણ કરી શકો અને એની અંદર એરર છે કે નહીં એ ડિટેક્ટ પણ કરી શકો. ક્લિયર? તો આ હતું આપણું હેમિંગ કોડ. આવા ક્વેશ્ચન છે એરર કરેક્શનના અને એરર ડિટેક્શનના છે એ GTUની એક્ઝામની અંદર ઘણી વખત જોવા મળે છે. દેટ મીન્સ કે આ જે ટોપિક છે એ 100% GTUની એક્ઝામમાં પૂછાઈ શકે એવો ટોપિક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય, ખાસ કરીને એરર ડિટેક્શન અને એરર કરેક્શન. આના એક્ઝામ્પલ GTUમાં હોઈ શકે. ઓકે, તો આશા કરું છું કે આજનો જે આ મેગા વિડીયો લેક્ચર છે એ તમને બહુ જ હેલ્પફુલ થશે. ઓકે, અને આવો જ જો વિડીયો તમારે વધારે જોઈતા હોય, આગળના ચેપ્ટરના જો તમારે વધારે મેગા લેક્ચર જોઈતા હોય જેની અંદર હું તમને ટોટલી કોન્સેપ્ટ છે ગુજરાતીમાં રિવાઇઝ કરાવું એવી તમારી ઈચ્છા હોય તો કમેન્ટ સેક્શનમાં ખાસ લખજો કે તમારે વિડીયો લેક્ચરની જરૂર છે. આવા ને આવા આગળ વિડીયો બનાવતા રહો તો હું આગળના વિડીયો તમને બનાવીને મોકલીશ અને આગળના ચેપ્ટરનું ગુજરાતીમાં રિવિઝન કરાવડાવીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. મળશું નેક્સ્ટ વિડીયોમાં.